Ya Ali Madad. Alwaiz, Alija Bahadur Ali Rajani, wise number 12. Ya Ali Madad. Manmanta Jamaat na Mukhi Sahib, Kamalia Sahib, Ismaili Association for Toronto na Chairman Sahib, Sagara Amaldari Sahibo, Agewano Title Dario. માતાઓ બહેનો ભાઈઓ બુઝુર્ગો અને બચ્ચાઓ એ અગાઉ કે આપણે કંઈક શરૂ કરીએ સૌ પ્રથમ આપણા પ્યારા ઇમામ ધણી સલામત દાતાર સરકાર નૂર મૌલાના સકરીમ અલ હુસૈની હાજર ઇમામના પાક પવિત્ર અને મુબારક નામ ઉપર સલવાત પડો લામરિયા મોમીનો ઇસ્માઇલીઓનું ઈમાન છે જો કે ઈમાન એક મોટામાં મોટી વસ્તુ છે અમારું ઈમાન છે કે અમે મુર્તઝા અલી હાજર ઇમામના રૂહાની બાળકો છીએ અને મુર્તઝા અલી હાજર ઇમામ અમારી જાન અને માલના માલિક છે ઇમામ ઉપર જ અમને ભરોસો છે ઇમામ ઉપર જ અમારો આધાર છે ઇમામ તરફથી જ અમારું જીવન છે અને ઇમામ તરફથી જ અમારી જિંદગીના છેલ્લા દિવસો અને મોત છે મુમીનો ઇમામને શું કહેવું ઇમામ તરીકે ઓળખો ધર્મગુરુ તરીકે ઓળખો કે પછી જાનમાલના માલિક તરીકે ઓળખો દુનિયાના સર્જનહાર તરીકે ઓળખો કે એક મનુષ્ય તરીકે ઓળખો જુદી જુદી વિચારસરણીઓ છે જુદા જુદા ખ્યાલાતો છે મુર્તઝા અલીના માટે બી આ જ સવાલો હતા એક શાયરે પોતાના શેરમાં લખ્યું શાયરે ઇસ્લામ છે કૌન હૈદર કા મર્તબા સમજા મુર્તઝા અલીનો મર્તબો કોઈ સમજી શક્યું નથી હૈદર મુર્તઝા અલીનો લકબ હતો કૌન હૈદર કા મર્તબા સમજા કોઈ બંદા તો કોઈ ખુદા સમજા કોઈ એને બંદો કીધો તો કોઈ એને ખુદા કીધો જેને જેને અંદર જેવી ઈમાનની શક્તિ અને ઈમાનની જ્યોત હતી એ પ્રમાણે એને મુર્તઝા અલીને માન્યો મુમીનો આપણે શું કહીએ છીએ એના કરતા એ જરૂરનું છે કે દુનિયા શું કહે છે હું તમને કહું કે ઇસ્માઇલી ઇમામને ખુદા કીધો તો એ કોઈ મોટી વાત નથી પણ એક વાત પહેલે કહી દઉં કે જે કંઈ બી આપણે વાયસ કરીએ છીએ એ ફક્ત જમાતખાના પૂરતી જ રાખજો એમ નહીં કહેતા કે ઇન્ડિયાથી કોઈ મિશનરી આવીને આમ છાતી ઠોકીને કહી ગયો હતો કે યાલી બાપુ સાકરીમ અલ હુસૈની દુનિયાનો ફાયદા કરનાર છે ધણી સલામત છે ખુદા છે કરો તો દિલની અંદર વાતો કરજો એ આપણી જમાતના ઈમાનદારો પાસે કહેજો બહાર જઈને નહીં કહેતા બીજી કોમ સાથે લડાઈ ઝઘડા આપણે નથી કરવા જેનું ઈમાન એની સાથે છે મને ઘણા લોકોએ કીધું ઇસ્માઇલી એસોસિએશનના એવા કાયદાઓ છે કે ખુલ્લી રીતે આવી વાયદો ન કરવાની કારણ કે ઇમામે ફરમાવ્યું હતું કે તકીઓ રાખતા જાઓ મતલબ કે બહારના લોકો સાથે બહેસમાં નહીં જવાનું બાકી દિલમાં તો તમારે માનવું જ પડશે અને એના વગર છૂટકો નથી પણ એક વાત કહું કેવી રીતે માનશો તો આઈની બાઈઓનો તો દ્રષ્ટાંત હું નહીં આપી શકું કારણ કે હજી બરાબર ઓળખો નથી ઇન્ડિયાની બાઈઓને બહુ પસંદ મુમીનો અને એને અમારા માટે સારામાં સારા દ્રષ્ટાંતો પૂરા પાડ્યા છે મેં ઘણા ઠેકાણે કીધું કે જો તમારે ધણીને સાચો માનવું હોય ને તો બાઈઓ પાસેથી શીખવા જાઓ ઇન્ડિયાની બાઈઓ આઈની બાઈઓ નહીં એની પાસે તમે શીખવા જાઓ મેં કીધું મને કે શું શીખવાનું છે મેં કીધું અમારી ઇન્ડિયાની બાઈઓ છે ને એટલી બધી પતિવ્રતા ગણાય ધણીની સેવા કરવા વાળી કોઈ દિવસ જૂની બાઈઓ કોઈ દિવસ પોતાના ધણીનું નામ ન લીએ ધણીનું નામ લીએ જ નહીં ઘણી વખતે મને કડવા અનુભવ થયા મમ્મીનો મને પોતાને અનુભવ થયા 5000ની જમાત હોય હૈદરાબાદની શુક્રવાર કે ચાંદરાત હોય કોઈ બાઈ પોતાના ધણીને બોલાવવા માંગતી હોય એટલે બીજાને ઓળખે કે ન ઓળખે મિશનરીને બધાય ઓળખે
મને આવીને કહે છે, મિસ્ટર સાહેબ જરાક તમારા ભાઈને બોલાવો તો. હવે મારે વિચાર કરવો કે આ 5000 મારો ભાઈ કોણ, ઓળખતો નો. પણ એ મને કે તમારા ભાઈને બોલાવો છે. પછી ક્યારેક ક્યારેક ખુલાસો કરવો પડે, ભાઈ મારો ભાઈ કોણ દેખાતો નથી આમાં. પછી બતાવે કે ફલાણો ડ્રેસ, ફલાણું ઓલું, ફલાણા ઠેકાણે તમારા ભાઈને બોલાવી દો. પણ નામ નું લઈ અહીં તો પછી હવે કેનેડા છે ને, અહીં બધું હાલે. સુલેમાન નામ હોય તો સુલેમાન તો કે, પણ ક્યારેક ક્યારેક સલુ બી કહી નાખે. અહીં હાલે. પણ વાની બાઈઓ વિચારી નામ ન લ્યો. અને ખાસ કરીને જૂની બાઈઓની વાત કરું છું, એ મરી જાય ત્યાં સુધી નામ ન લીએ. પણ આમ એનો મતલબ એમ નહીં કે ધણીને ધણી નથી માનતી. દિલમાં તો ધણી જ માનતી હોય. એટલી બધી સેવા કરવાની ધગસ હોય, ધણી માટે જાન કુરબાન કરવી, એવી બાયુ પતિવ્રતા કહેવાય. એવી દિલમાં હોય આ સુધી, ધણી છે, ધણી છે, ધણી છે, ધણી છે, આમ દિલમાં હાલતું જોઈએ. ધણી ધણી, મારો 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 ધણી. ને જ્યાં મોઢું ખુલ્યું, તમારા ભાઈ. તમે કીધું બહુ સરસ કીધું, આ ઉદાહરણ બહુ કામનું છે કીધું, કે આઈ થી આઈ સુધી મારો ધણી. અને જીભડી ખુલી કે તમારા ભાઈ. મેં કીધું તમે શીખો, તમે શીખો કે દિલમાં કહેતા જાઓ, કરીમ બાપુ ખુદા છે, 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 ખુદા છે. અને જ્યાં મોઢું ખુલ્યું, અમારા ઇમામ હે, અમારા ગુરુ હે, અમારા મુર્શિદ હે, જે કેવું એ કહો તમે. પણ અંદરથી ઓલા ધણી 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 બાયુ પાસેથી શીખો મેં કીધું. અને પછી મોઢું ખોલીને તમારા ભાઈ એ બોલે છે ને, એમ તમે બી બોલતા જાઓ મેં કીધું. કોઈ બહાર પૂછે તો ઝઘડા નહીં. કોઈ મુસલમાનને નહીં કહેતા કે કરીમ ખુદા છે, એ માનશે ને ઉલટો ઝઘડો કરવા આવશે. બાકી દિલમાં તો માનવું જ પડશે, એને તમારા ભાઈ કહેવાનું. મુસલમાનને કેવું હોય તો કેવું કે તમારા ભાઈ છે, અને અમારા ગુરુ હે, ઇમામ હે, મુર્શિદ હે. અને દિલમાં કેવું તો કેવું, કરીમ બાપા તું જ ખુદા છો. આ તો દિલમાં માનવાનું છે ને મુમીનો. મોહબ્બત જે ઇમામ પ્રત્યે છે તો દિલની લાગણી છે. તો આપણે એ જોવાનું છે કે ઇમામને દુનિયા શું કહે છે. અમને તો એક વાત બહુ પસંદ આવી મમ્મીનો, બહુ પસંદ આવી. ઇમામને કેટલા ટાઇટલો છે ખબર છે? અમારા ઇમામને બે હિસાબ ટાઇટલો છે. ઘણા કન્ટ્રીઓએ પોતપોતાના મોટામાં મોટા ટાઇટલો આપ્યા ઇમામને. પણ ઇમામ જાણે કે બધા ટાઇટલ લઈને મૂકી દેતો હોય. એક ટાઇટલ બહુ પસંદ છે એને. અને ટાઇટલ બી કેવો સરસ ખબર છે? એ તો મુસ્લિમ કન્ટ્રી આપેલો ટાઇટલ, પણ ઇમામને બહુ પસંદ છે ટાઇટલ. અને એ ટાઇટલ છે આગા ખાન. નામ નથી કરીમ બાપાનું, ટાઇટલ છે. અને એ બી 150 વર્ષ અગાઉ અપાયેલો ટાઇટલ, ઈરાનના સૈનશા ફતેહ અલી શાહ કાચારે આપ્યો હતો હસન અલી શાહ મા બાપને. એ પહેલા આગા ખાન થયા. ઇમામને એટલો બધો ટાઇટલ પસંદ આવ્યો કે એના પછી અલી શાહ મા બાપ પોતાને આગા ખાન તરીકે ઓળખાવ્યા. બીજા આગા ખાન સુલતાન મોહમ્મદ સાહેબ પોતાને આગા ખાન તરીકે ઓળખાવ્યા. ત્રીજા આગા ખાન, અને ધડી સલામત શાહ કરીમ અલ હુસેની બી આગા ખાન તરીકે ઓળખાવે છે. પછી એક કરાચીમાં યુનિવર્સિટી બનાવતો હોય, કોઈ ઠેકાણે સ્કૂલો ખોલતો હોય, કોઈ ઠેકાણે હોસ્પિટલ ખોલતો હોય, બધાના નામ આગા ખાન. આગા ખાન હોસ્પિટલ, આગા ખાન યુનિવર્સિટી, આગા ખાન કોલેજ, આગા ખાન સ્કૂલ. ક્યાંય એમ નથી કહેતો કે કરીમ અલ હુસેની કોલેજ. એ આગા ખાન નું નામ બધે રાખે. કારણ તો કે એને આગા ખાન પસંદ છે. અમને થયું કે પસંદ છે નું કારણ શું? બ્રિટિશ નો ટાઇટલ પસંદ નથી, બીજા ઊંચા દેશોનો ટાઇટલ પસંદ નથી, ને ઈરાન નો ટાઇટલ પસંદ છે. અમે ઈરાનની ડિક્શનરી જોઈ હતી મમ્મીનો, ફારસી ડિક્શનરી, જૂનામાં જૂની. એ આગા ખાનના ટાઇટલમાં એટલી બધી ખૂબી શું છે કે ઇમામે એને જ પકડી લીધું. અને એક બે ચાર છોકરાઓએ શિકાયત કરી અમારી પાસે આવીને, મને કે મિસ્તરી તમે કુરાનની આયાતનો રેફરન્સ આપો છો ને, વકુલ્લો સહી ન સહી ના હુફી ઇમામે મુબીન. મેં કીધું બરાબર આપું છું. તો એનો મતલબ તમે એમ કહી રહ્યો કે દુનિયાની દરેક ચીજોનું જે ઇલ્મ છે, જમીન અને આસમાનની વચ્ચે જેટલી ચીજો છે, બધી ચીજોનો ઇલ્મ જમાનાના ઇમામમાં છે એમ તમે કહો છો ને, તો એ તો કુરાન કહે છે. તો પછી મને કે ઇમામને બધું ઇલ્મ હશે? હશે કેમ છે. મને કે છે તો પછી ઇમામને કે કાગર લખતા નથી આવડતો, કે કાગર લખે છે ને એમાં બી ભૂલ કરે છે. મેં કીધું તે ક્યાં ભૂલ કાઢી એની? તો કે તમે પોતે જુઓ કે ઉપર લખે માય ડિયર સ્પિરિચ્યુઅલ ચિલ્ડ્રન, અમારા વાલા રૂહાની બચાવો. પછી નીચે શું લખવું જોઈએ? તમારો વાલો રૂહાની મા બાપ લખવું જોઈએ ને? તો નીચે લખે યુઆર એફેક્શનેટલી આગા ખાન. મને કે આપણો આગા ખાન છે કે તાલિકા મોકલાવે. અરે બહાર ભલે ને બધા કે હું આગા ખાન છું, અમને જરાય વાંધો નથી. બહાર કોઈને બી આગા ખાન કે અમારી પાસે અમને કોઈ વાંધો નથી. અમને કહે છે બચાવો તરીકે સંબોધે ને નીચે લખે યુઅર એફેક્ટ નેટલી આગા ખાન, તમારા મમતાળુ આગા ખાન, કા માયાળુ આગા ખાન કયો, ઇન્ડિયામાં હેતવંતા આગા ખાન કીએ. આપણો આગા ખાન છે
તમે કોઈ આગા ખાન કયો છો ને કોઈ તમે કીધું કે આગા ખાન છે એ આગા ખાન કરીને કોઈ દી મદદ માંગી તમે આપણને તાલિકામાં લખે છે યુઆર એફેક્ટ નેટલી આગા ખાન શા માટે નથી લખતો કે તમારો રૂહાની માતા અને પિતા એમ કેમ નથી લખતો જયારે બચ્ચાઓ તરીકે સંબોધન કરે છે તો નીચે લખવું જોઈએ કે તમારો વાલો મા બાપ જયારે લખે ત્યારે યુઆર એફેક્ટ નેટલી આગા ખાન આપણે વાંધો લેવો જોઈએ મને કહીએ જેને પૂછવું જોઈએ કે ધણી અમે તને આગા ખાન તરીકે નથી ઓળખતા ખુદાવન તરીકે ઓળખીએ છીએ શા માટે તું આગા ખાન લખત પણ અમને થયું કે ઇમામ કોઈ ભૂલતો નથી કરે એવા એ આગા ખાન ની અંદર બી કઈ ઘૂમ જોઈએ આગા ખાન ની અંદર કોઈ ચીજ હોવી જોઈએ ફારસી ડિક્શનરી જોઈએ અમે કે આગા ખાન નો ક્યાંય વર્ડ છે એમાં લખેલું છે કે આગા ખાન એક ટાઇટલ હતો ફતેહ અલી શાહ કાચાર ના જમાનામાં એક વ્યક્તિને દેવામાં આવ્યો અને ત્યાર પછી એ ટાઇટલ બંધ થઈ ગયો અમે કીધું કમાલ એક જ વ્યક્તિને ટાઇટલ દેવાનું અને ટાઇટલ બંધ થઈ ગયો તમને કદાચ એમ લાગતું હોય કે મિશનરી ખોટું બોલે છે તો હું તમને સવાલ પૂછું દુનિયામાં કેટલા આગાખાન જો 500-600 જણાને ટાઇટલ દેવાના હોત અને તમને કોઈ કહેત કે તમે કેના મુરીદ છો તમે કહેત છો આગાખાન નો મુરીદ છો તો તરત જ સામેવાળો પૂછત કયો આગાખાન કેનેડા વાળો લંડન વાળો યુએસએ વાળો ઇન્ડિયા વાળો પાકિસ્તાન વાળો ઈરાન વાળો પણ તમને કોઈ પૂછે છે એવી રીતે કે કયો આગાખાન આખી દુનિયામાં વાહેદ એટલે એક જ આગાખાન છે એક જ આગાખાન એક જ માણસને આ ટાઇટલ દેવાનું એના પછી આ ટાઇટલ બંધ થઈ ગયું એમાં કુદરતની શું મરજી છે એ તો તમે વિચાર કરજો એ તો ટાઇટલો હિઝ હાઈનેસ સૈકડો મળશે તમને ગલીએ ગલીએ મળી જવાના હિઝ રોયલ હાઈનેસ બી મળશે બીજા ઘણા ટાઇટલો તમને જોવા મળશે પણ આગાખાન એક જ એમાં ખુદાની શું કુદરત છે તો વિચાર કરજો તમે પણ જાણે તમે દુનિયામાં ચિરાગ લઈને દીવો લઈને ગોતવા જાઓ તો બીજો આગાખાન નહીં મળે એક જ આગાખાન એ કમાલની વાત છે અમે કીધું આગાખાન નો મતલબ શું તો એમાં લખ્યું છે કે આગાખાન શબ્દ જ ડિક્શનરીમાંથી ઉડાવી દીધો આગાખાન કોઈ શબ્દ નથી હવે હતો એ ખરાબ થઈ ગયો બાપાએ કંઈક કમાલ કરીએ છે મોજા જેવી પછી અમે જોયું ભાઈ આગાખાન ન હોય તો કાંઈ નહીં આગા ને ખાન નોખું નોખું મળે ને તો બી મેં કીધું જોઈન્ટ કરતો હોય નહીં બે નોખા નોખા બીજો ભેરા થઈ જાય ને તો બી આપણને ખબર પડે કે એની અંદર છે શું તો અમે જોયું આગા સબ છે તો આગા ઈરાનમાં બહુ હાલે છે આગા સબ છે ડિક્શનરીમાં અને આગાના ચાર મતલબ આગા એટલે બાદશાહ એમાં લખ્યું છે તમે બી જોજો ફારસી ડિક્શનરી મળતી હોય તો આગા એટલે બાદશાહ આગા એટલે ખુદાવીન આગા એટલે સરદાર આગા એટલે માલિક ચાર મતલબ લખ્યા છે તમે કહેતા તો મિશનરી અમે ક્યાં ફારસી જોવા જાય તમે ખાલી એમનો અમને સમજાવવા માટે તો નથી બોલતા ને ભાઈ માણસોને કન્વિન્સ કેમ કરવા એ મોટી વસ્તુ છે ને હું કાંઈ બી બોલીને બેસી જાઉં તમને એમ કે સમજાવી દીધું કોણને ફુરસત છે ખાને આવવાનો ટાઈમ નથી ત્યાં ફારસી ડિક્શનરી કોણ જવાનો કે ટાઈમ સર રેગ્યુલર ખાને નથી આવતા બરાબર મિશનરી કીધું હાઈ છે કોને ખબર કે એટલે એમ તમે ખાલી ખાલી વિશ્વાસ રાખતા નહીં સમજીને વિશ્વાસ રાખો આગાના ચાર મતલબ કીધા ને એમાં બાદશાહ કીધો માલિક કીધો સરદાર કીધો ખુદાવીન કીધો તમને લાગે ખોટું છે થોડીક વાર માટે આપણે ખામોશ થઈ જાય ટાઇટલ મળ્યો 150 વર્ષ પહેલા 650 વર્ષ પહેલા પીર લખી ગયો એ સાંભળો તમે 150 વર્ષ પહેલા ટાઇટલ મળ્યો એના 500 વર્ષ પહેલા એના બી 500 વર્ષ પહેલા એટલે ટોટલ 650 વર્ષ પહેલા પીરે લખ્યો આગાનો મતલબ ખબર છે પીરે આગાનો મતલબ લખ્યો તમે જ્ઞાન બોલતા હશો ને તો તમને યાદ આવશે જ્ઞાનની પેલી કરી કઈ પછી ઓલી કડી ઉપર આવીશ એ જે જ્ઞાન બોલો રે નિત નુરે વૈરા આ જ્ઞાન છે એની એક કડી કહું એ જે આગા ને ટોપે યાદ આવ્યું એ જે આગા ને ટોપે હીરા જગ મગે જાણીએ તે ઉભો ગોકુળ માઇલો તાન આગા ને ટોપે હીરા જગમગે હવે હું તમને એક વાત પૂછું છું કે કેના માથા ઉપર ટોપ હોય ટોપ એટલે તાજ કે જે બી તમે સમજો અને એમાં હીરા જગમગતા હોય કોઈ હાલી મોવાલીના માથા ઉપર ટોપ જોયો તમે ક્યાંય કોઈ કોઈ બીજા કોઈ એવા માણસના કે કોઈ પ્રેસિડેન્ટના માથા ઉપર ટોપ જોયો કે જેમાં હીરા જગમગતા હોય બાદશાહ હોય ને બાદશાહ રાજા રજવાડા સહેનશાહ હતા ને એ તાજ પહેરતા એવો હીરાથી જગમગતો તાજ પીરે જ્ઞાનમાં લખ્યું આગા ને ટોપે હીરા જગમગે આગા એટલે બાદશાહ પીરના પ્રમાણે કારણ કે પીર બી ઈરાનથી આવ્યો હતો અને એને બી ફારસી આવડતી હતી પીર બી ઈરાનથી આવ્યા હતા અને ફારસી એને આવડતી હતી ફારસીમાં એને ઇમામને આગા કીધો આગા એટલે બાદશાહ
બાદશાહના ટોપ ઉપર હીરા જગમગી રહ્યા છે, પીરકે છે, એના તાજમાં હીરા છે, જગમગાટ કરે છે. અને આપણને એમ દેખાય છે કે એ ધણી જે છે હિન્દુ લોકોને પીર સમજાવે છે, ગોકુળની અંદર કૃષ્ણ હતો એવો દેખાય છે. એવો દેખાય છે. તમે કૃષ્ણની મૂર્તિઓ જુઓ હિન્દુસ્તાનમાં જઈને, એના માથા ઉપર બી તાજ છે અને એમાં હીરાઓ લાગેલા છે. હિન્દુસ્તાનની જનતાને ખાવા નથી, પણ ભગવાન ઉપર તો સેંકડો કેજી સોનું છે, બરાબર સોનું ચડેલું છે, તાજ ચડેલા છે, પ્યોર સોનું. પાછું એ બી પીરે રેફરન્સ આપ્યો કે આ બાદશાહના તાજમાં એવા હીરા છે જેવા કૃષ્ણ ભગવાનના તાજમાં હીરા હતા. જાણીએ તે ઉભો ગોપુર માઇલો કાન. બીજે એક ઠેકાણે પીર સદરજીને ઇમામને આગા કીધા છે, વાસ્તા કીધા છે. અને જ્ઞાન તો આપણા બચ્ચા બચ્ચા બોલે છે, તારીએ તું તારણ હાર ખુદાવન. પીરને ખબર હશે કે એક જમાનામાં આને આગા ખાન નો ટાઈટલ મળવાનો છે. પીરે પહેલેથી જ્ઞાન લખી નાખ્યા, એજી સચ્ચે જો સમરથ આગો સ્વામી હથે દી નું ફલ સોઈ અલી તુઈ તુઈ તુઈ. તારીએ તું તારણહાર નું જ્ઞાન છે. સચ્ચે જો સમરથ એટલે સાચા માણસ નો સપોર્ટર, સાચા માણસને મદદ કરનાર કોણ છે? તો કે આગો, આગા. આગાને પીરે મોહબતમાં આગો કીધું. આગો સ્વામી એટલે મુર્તઝાલી હાજર ઇમામ જે આગા છે, બાદશાહ છે, એ સાચા માણસનો સપોર્ટર છે અને એનો સ્વામી છે એટલે ધણી છે એનો. સચ્ચે જો સમરથ આગો સ્વામી હથે દી નું ફલ સોઈ અલી તુઈ તુઈ. હાથેથી તું જ દેવાનો, હાથથી દઈશ એનું ફલ તને મુર્તઝાલી તરત જ આપી દેવાનો છે. સદરદીન લખતા ગયા, એને બી ઇમામને આગો કીધો કે આગો છે, આગા એટલે બાદશાહ. જ્ઞાનના રેફરન્સ આપ્યા એટલા માટે કે તમને ખબર પડે કે હું સાચું બોલી રહ્યો છું કે ફારસીમાં આગા એટલે બાદશાહ. અને જ્ઞાનમાં ઘણા શબ્દો ફારસીના છે. તમે ઓલું જ્ઞાન વાંચ્યું અમરતી આયો મોરે સાજીજો, ફારસીમાં બાદશાહને બાદશાહ બી નથી કહેવાતું, પાદશાહ કહેવાય છે. બાદશાહ નથી બોલતા ફારસી વાળા, પા વિસ્તા બોલે છે. એટલે પીરે જ્ઞાનમાં ફારસી શબ્દ લખ્યો હતો. અમર્ત્ય આયોમાં છે, હેજી ભલ ભલેલા હરિશ્ચંદ્ર રાજા પાદશાહ એ મલ્લા, હી પંત ખંડા કેરીદાર હોજી રે. પાદશાહ એ ફારસી શબ્દ છે, બાદશાહ એ ઉર્દુ શબ્દ છે. પીરે ઘણા ફારસી શબ્દ લીધા. પીરે આગા નો શબ્દ વાપર્યો ફારસી. આગા એટલે બાદશાહ, આગા એટલે ખુદાવીન, આગા એટલે માલિક, આગા એટલે સરદાર. મતલબ બધાનું એક થાય છે, સરદાર કયો, માલિક કયો, ખુદાવીન બી કયો એટલે માલિક થાય છે, અને બાદશાહ બી કયો તો ધણી થાય છે. પછી અમે જોયું ખાન. ખાન નો શું મતલબ? તો ખાન ના બી ચાર મતલબ દેખાણા ડિક્શનરીમાં. ખાન આજે બધા મુસલમાનો જે પોતાનો લીડર હોય ને એને ખાન કહીને બોલાવે. કહો ખાન કૈસે હો, ખાન કહે લોકો. અમે કીધું ખાન નો મતલબ શું? તો ખાન ના બી ચાર મતલબ સેમ. ખાન એટલે બાદશાહ, ખાન એટલે માલિક, ખાન એટલે સરદાર, ખાન એટલે ખુદાવીન. એના બી ચાર મતલબ, બાદશાહ, માલિક, સરદાર, ખુદાવીન. તો આગા નો બી જ મતલબ, ખાન નો બી જ મતલબ, બે ને કર્યા ભેરા. આગા ખાન જયારે બે ભેરા થયા તો શું થાય એ તમને જરાક સમજાવી દઉં. અરબી કે ફારસી કે ઉર્દુ બે નોખા નોખા શબ્દો જો મળે ને તો વચમાં કા કી કે થી જોઈન્ટ થઈ જાય. કેવી રીતે તમે કહો? તમને મિત્ર ખુલ્લાસેથી સમજાવો. ઇમામે ઝમાન, ઇમામને મિલાવ્યો, ઝમાન એટલે ઝમાનાને મિલાવ્યો. બે શબ્દો એક સાથે આવ્યા, ઇમામ બી આવ્યો અને ઝમાન બી આવ્યો. ઇમામે ઝમાન મતલબ શું થયો? વાંચી વાંચો. ઝમાના નો ઇમામ, ઉર્દુમાં શું કહેશો? ઝમાને કા ઇમામ. એ કા ક્યાંથી આવ્યો? એ ગુજરાતી નો નો ક્યાંથી આવ્યો? તો કે બે શબ્દ ને કનેક્શન દેવા માટે વચમાં કઈક રાખવું પડે છે. ના ની ને ઉર્દુમાં હોય તો કા કી કે. હજી સમજમાં નથી આવ્યું. બીજી વાત કહું, અમારી દુઆ છે ને એમાં અમે કહી છીએ, અમારી દુઆમાં અલ્લાહુમ યા મૌલાના અંત સલામ વમીન કે સલામ વો દખિલ ના અને અમને દાખલ કર દાર સલામ. બોલી છે ને દાર સલામ. દાર એટલે ઘર, સલામ એટલે સલામતી. દાર સલામ એનો મતલબ શું કરો છો તમે? વાંચી વાંચો. સલામતી થી સલામતી નું, એનું ક્યાંથી આવી ગયું? તો કે બે ને મિલાવવા માટે વચમાં આવવું જોઈએ. દાર સલામ, સલામતી નું ઘર. એવા કે મસનવી એ મૌલાના રૂમ. પછી વાંચી બોલો. મૌલાના રૂમ ની આવી ગયું ની વચમાં મિલાવવા માટે મસનવી.
ફિર શમ્સ તબરેઝ હતા ને, શમ્સ તબરેઝ એનો દીવાન હતો. દીવાને શમ્સ તબરેઝ, દીવાન એટલે કિતાબ લખેલી હતી ગઝલ ના રૂપમાં. દીવાને શમ્સ તબરેઝ, પછી કેમ શમ્સ તબરેઝ નો દીવાન. મતલબ શું છે કે બે શબ્દો જો અલગ અલગ જોઈન્ટ થઈ જાય તો વચમાં ના ની ને ગુજરાતીમાં બોલીએ તો, ઉર્દુમાં બોલીએ તો કા કી કે થી જોઈન્ટ કરવા પડે. હવે તમે આગા અને ખાન બે નોખા નોખા શબ્દોને મિલાવ્યા તો વચમાં લાગશે ના ની ને નો વગેરે જે બી લાગતું હોય લગાવો જોઈ. આગા એટલે બાદશાહ, ખાન એટલે બાદશાહ, બેને મિલાવો. બાદશાહ નો બાદશાહ, ખુદાવિંદ નો ખુદાવિંદ, માલિક નો માલિક, સરદાર નો સરદાર, યા ગુજરાતીમાં કહું ધણી નો ધણી. માલિક એટલે ધણી, ધણી નો ધણી, ખુદાવિંદ નો ખુદાવિંદ, બાદશાહ નો બાદશાહ. અને હદીસે કુદ્દુસીમાં અલ્લાહ તાલાએ મોહમ્મદ ને ફરમાવ્યું કે આ મોહમ્મદ હું બાદશાહ નો પણ બાદશાહ છું, બાદશાહ નો પણ બાદશાહ છું. બાદશાહ નો બાદશાહ એટલે મુર્તઝા અલી હાજર ઇમામ, આગા ખાન બાદશાહ નો બાદશાહ, સરદાર નો સરદાર, માલિક નો માલિક, ધણી નો ધણી, ખુદાવિંદ નો ખુદાવિંદ, એક જ છે. અને અમને એમ લખીએ કે યુઆર એફેક્શનેટલી આગા ખાન, તમારો મમતાળુ ખુદાવિંદ નો ખુદાવિંદ. તો કઈ ખોટું લખ્યું છે? તમારો મમતાળુ ધણી નો ધણી, એ ખોટું લખ્યું છે? પીરે પોતે કીધું, આશાજી તમે હી માતા, તમે હી પિતા, તમે અમારા સ્વામી, ધણી તું છો માલિક, તું ધણી છો, તમારો ધણી નો ધણી. તેમાં ખોટું શું લખ્યું? અને તમે જુઓ આખી દુનિયાનો એક ખુદા અને આખી દુનિયામાં એક આગા ખાન, બીજો છે જ નહીં. આ કહેવાય મોજી છો કે જે ઇન્સાનની અકલ કામ ન કરી શકે, આને કયો તમે મોજી છો? એક જ ટાઇટલ છે, કોઈ બીજો આગા ખાન હું આને મૂકી દઉં. તમે કહો કે મિશનર એક બીજો માણસ છે જેને આગા ખાન નો ટાઇટલ છે, હું આને મૂકીને એને પકડી લઉં. ચાલો બતાવો, તમે જાઓ, તમને ટાઈમ આપું 25 વર્ષનો, ગોતી આવો બીજો આગા ખાન. ગુતિયાઓ મમ્મી નો 150 વર્ષ ત્યાં એકલો આગા ખાન છે, તમે એક તો ગુતિયાઓ કે એના મુકાબલામાં કોઈ બીજો આગા ખાન ઉભો થયો છે? અરે નહીં થાય, અને જો થાય તો પીર ખોટો પડે. ચારે ચારે જુગમાં મેં ફરી ફરી જોયું પણ તેરે તોલે કોઈ ના આવે, કોઈ ના આવે, એ બરાબરી કોઈ નહીં કરી શકે. એકલો આગા ખાન રહેવાનો તું સાહેબજી, તું મરે મન ભાવે. આ ધણી મમ્મી નો અમારો કે તમે ડાયરેક્ટ જોઈ લ્યો કે એને દુનિયા શું સમજે છે, બીજો કોઈ આગા ખાન નથી, અમારો આગા ખાન છે. જિંદગી આખી લખશે યોર એફેક્ટ એટલે આગા ખાન. અમે કહીશું આમીન. કયો છો ને? તાલીકો વંચાય ત્યારે બોલાય છે યોર એફેક્ટ એટલે આગા ખાન. અમે કહીએ છીએ આમીન. તમારો ખુદાવીન છું આમીન મૌલા, ખુદાવીન નો ખુદાવીન છું આમીન, તમારો ધણી નો ધણી છું આમીન મૌલા આમીન. તો અમારો ધણી નો ધણી રે, અમારા ખુદાવીન નો ખુદાવીન રે. અમે તરત જ કહીએ છીએ આમીન આમી માલિક, અમને એ જોઈ છી તો ખરેખર અમારો ખુદાવીન નો ખુદાવીન છું. હકીકતે દિનર આવી તો ઘણી બાબતો છે જે ઇમામ ને સાબિત કરી જાય છે. સુલતાન મોહમ્મદ શાહે પોતાના ફરમાનમાં ફરમાયું હતું, ઇમામે પોતાના પહેલા ફરમાનમાં કીધું હતું કે અમે અલી અને નબી બંનેના નૂર છીએ. પ્રિન્ટેડ ફરમાન છે કે નબી નું નૂર બી હવે અમારામાં આવી ગયું છે, અલી નું નૂર બી અમારામાં છે, બંને ના નૂર ઇમામ સુલતાન મોહમ્મદ કે છે પોતાના ફરમાનમાં અમારી અંદર છે. હવે નબી અને અલી બંને નું નૂર કેમાં છે? તો કે મુર્તઝા અલી હાજર ઇમામમાં છે. બરાબર ને મમ્મીનો? બે નૂર એક જગ્યા ઉપર જમા થઈ ગયો. હવે હું તમને બતાવું કે મુસલમાન સુન્નીઓ બી ઇનડાયરેક્ટલી કબૂલ કરી લે કે કરીમ બાપુ ખુદા છે. કેવી રીતે હું તમને કહું, અબજદની ગણતરી થઈ હતી મમ્મીનો. અબજદ એક મોટામાં મોટો એક્સપર્ટ હતો, એને ગણતરી બહાર પાડી અને કેટલી પ્રખ્યાત ગણતરી. તમે પોતે એને ફોલો કરો છો, તમે બી ફોલો કરો છો. ઇસ્લામના 73 ફિરકાઓ ફોલો કરે છે, સુનીઓ ફોલો કરે છે, વહાબીઓ ફોલો કરે છે, બધા કરે છે. તમે કહો કઈ ગણતરી મિશનરી? તમે જોયું હતું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ જે લખવામાં આવે છે ને એમાં અક્ષરો તો 19 છે, 20મો અક્ષર નથી એની અંદર, 20મો અક્ષર નથી. પણ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમની જગ્યા ઉપર માણસો લખે છે 786. ખોજા બી લખે છે, હોરા બી લખે છે, ઇસનાસરી બી લખે છે, સુન્ની બી લખે છે, બધા લોકો લખે છે. શા માટે લખો છો 786? એ લોકોએ ઉર્દુ અલ્ફાબેટ જે છે, ઉર્દુ કે અરબી અલ્ફાબેટ જેમ છે ભાઈ, એ અલ્ફાબેટ્સ ને નંબર આપ્યા છે લોકોએ. નંબર અલીફ ના માટે 1 નંબર, બે ના માટે 2 નંબર, પછી લામ ના માટે 30 નંબર,
મીમના માટે 40 નંબર, રેના માટે 200 નંબર, બધાને અલગ અલગ નંબર આપ્યા છે એવી રીતે. અને આખી દુનિયાએ કબૂલ કર્યું કે આ નંબરની ગણતરી વાજબી છે, કે બધા મુસલમાનોએ ફોલો કરી લીધું. પછી એને જોયું બિસ્મિલ્લાહિ રહમાની રહીમ, બે ના આટલા, તીન ના આટલા, લામ ના આટલા, રે ના 200, અને બે ર આવે રહમાન અને રહીમ, એટલે 400 તો થઈ ગયા, એક ર ના 200. તો ટોટલ કર્યો બધા અક્ષરો ને ટોટલ, લામ ના 30 ને મીમ ના 40 ને બધા ભેરા કર્યા, તો ટોટલ ત્યાં 786. આખી દુનિયાના મુસલમાનો કઈ બી શરૂઆત કરે, કોઈ બી ફિરકાનો હોય, 786 લખવાનું, અને કહીશે કે આનો મતલબ થાય છે બિસ્મિલ્લાહિ રહમાની રહીમ. આપણે બી કરીએ છીએ, પણ હવે એક નવીનતા નીકળી એની અંદર. સુન્ની હશે ને એને શિયાથી જુદું પડવા માટે કેમ કરું, તો એ 786 લખી અને નીચે લખશે 92. તમે જોયું છે 92 લખે છે નીચે. પૂછજો કોઈ સુન્ની ને કે નીચે શું લખ્યું તમે લાઈન મારીને, તો કે 92. એટલે શું તમને કહું, મીમ ના 40, મોહમ્મદ ની અંદર બે મીમ આવે, 40 અને 40 80, હૈ ના 8 અને દાલ ના 4, મહમ્મદ 40 40 80 ને 8 88 ને 4 દાલ ના 92, મોહમ્મદ ના 92 અક્ષર, 92 નંબર. એટલે લખે સુન્ની પોતાને સુન્ની બતાવવા માટે કે બિસ્મિલ્લાહિ રહેમાની રહીમ પણ નબી મોહમ્મદ સાથે 92. તો હોરા અને ઇસ્નાસીઓ કહેશે ના અમે બી કઈ છીએ. એ લખે 786, નીચે લખે 110, 110 લખે છે. તમે હોરાઓની કે ઇસ્નાસીઓની કંકોત્રી જોજો, નીચે 110 મારેલું હશે. એ 110 શા માટે ખબર છે, આઈના 73, આઈના 73, લામના 30 અને એના 10, અલી અલી ના 110, 73 30 ને 10, આઈન લામ એ અલી ના 110. એટલે એ પોતાને બતાવે કે અમે અલી તરફ છીએ, એટલે 110 નીચે લખે. ઓલા કે તમે સુન્ની છી મોહમ્મદ ને, તો 92 લખે. ભાઈ તમારી મરજી જે બી લખવું હોય એ લખો ને. હવે ખુદાવંદે કુરાનમાં કીધું કે હું રબ છું. રબ કઈ છે ને, યા રબુલ આલમી નથી બોલતા, રબ એટલે પરવરદિગાર, આલમીન એટલે દુનિયાઓનો. ખુદા કુરાનમાં કે છે હું રબ છું, રબ, રબ એટલે પરવરદિગાર, ખુદાવંદ, અરબી શબ્દમાં રબ કીધો એને. રેના કેટલા, રેના 200, અને બે ના કેટલા, અલીફ નો 1 ને બે ના 2, રબ 202. કુરાનના રબ ની ગણતરી 202 ની થઈ, પરવરદિગારના માટે 202. અલી ને મોહમ્મદ નું નુરભેરું કરો તો કેટલા થાય, અલી મોહમ્મદ. સુલતાન મોહમ્મદ સાહેબ ફરમાવ્યું કે નબી અને અલી નું નૂર અમારી અંદર છે, બંને નું નૂર અમારામાં છે. અલી ના 110, મોહમ્મદ ના 92, બે ને ભેરા કરો 202, રબ 202. પી સદરદીન ને ખબર પડી ગઈ કે આ તો રાજ ની વાત છે, કે ખુદાવંદ તાલા ના 202, અલી ને મોહમ્મદ ને જોઈન્ટ કરો તો 202. પી સદરદીન ને દુઆમાં લખી રાખ્યું, અલી મોહમ્મદ યક ખુદા બરહક નઝાતુલ મોમિનીન વલ મોમિનાત ફિસે અમર પુટિયા તા તુજે હુઝુર મે કબૂલ કર નૂર મૌલા નસ્તા કરીમ અલ હુસૈની હાજર ઇમામ. દુઆ માં લખતો ગયો તો અલી મોહમ્મદ યક ખુદા, બે મલીને ખુદા થઈ શકે. તો એને પોતે જજ્બાત માં નતું લખ્યું, એ સ્ટડી કરી હતી મુસલમાનોની, એના નંબર્સ ની ગણતરી કરી હતી, અને પછી લખ્યું કે એક ખુદા ના 202, અલી મોહમ્મદ મલીને 202, અને અલી મોહમ્મદ મલી જાય તો એક ખુદા થાય. અત્યારે મોહમ્મદ અલગ નથી, અલી ની અંદર એક જ એજ નૂર આવેલું છે, મુર્તઝા અલી હાજર ઇમામ અલી અને મોહમ્મદ બંને નું નૂર મૌલામાં છે, અને મૌલામાં એ નૂર છે એટલે મૌલા ખુદા થઈ ગયો, અલી મોહમ્મદ યક ખુદા, કારણ કે રબ ના બી 202 ને એના બી 202. દુનિયા માને છે ને આપણે ક્યાં માનીએ છીએ, દુનિયા જે માને છે. મને એક ભાઈએ સવાલ પૂછ્યો, મિશનરી સાહેબ કે એક વાત કહું, મેં કીધું કે ને મને કહે એક માણસ ને તમે ખુદા નથી કહી શકતા, હું મુસલમાન તરફ વધારે ઝૂકી ગયો છું. કે બધું કેવી રીતે ખુદા, કોને ખુદા કેવું, તો કે માણસ ને નો કહેવાય, કે ના બિલકુલ નો કહેવાય. કે મેં કીધું ખુદા શું ચીજ છે એ તને ખબર છે, તો કે આ ખુદા એક નૂર છે. શું છે, તો કે નૂર છે. નૂર એટલે શું, મને કે હું ઇંગ્લિશ ભણેલો છું, નૂર એટલે લાઈટ, પ્રકાશ, રોશની. તો ખુદા એક નૂર છે. મેં કીધું નૂર કેવું છે, ગોલ કે લાંબુ કે એવું કઈ છે, કઈ એવો આકાર છે, તો કહી દે ને બાપા. કીધું તો કે નૂર નો કોઈ શેપ ન હોય, મિશનરી કે નોય એ જોઈ શકાય કે નહીં, એ નૂર છે, કે ખતમ એક નૂર છે, એનો કોઈ શેપ નથી, કે બસ નૂર છે, કે એક લાઈટ છે, એક પ્રકાશ છે, કે બરાબર. તો ક્યા તું કે સાચું, કરીમ ખુદા નથી, નથી હું બી કહું છું નથી, તું કે સાચું, ખુદા એક નૂર છે એ બરાબર ને. તો ક્યા કુરાન ની અંદર આયા છે કે અલ્લાહ નૂર છે, કુરાન માં સુરતુલ નૂર છે ને એમાં ખુદાએ કબૂલ કર્યું કે હું નૂર છું.
અને મુસલમાનો ભી કહે છે કે ખુદા નૂર છે, કોઈ માણસ નથી, ખુદા કોઈ માણસ નથી, એનો કોઈ આકાર નથી, એનો કોઈ શકલ સુરત નથી, એનો કોઈ શેપ નથી, એ તો એક લાઈટ છે, એક નૂર છે, બરાબર ને? મુર્તઝા અલી હાજર ઇમામમાં ખુદાનું નૂર છે એ માનો છો તો કે એ તો છે જ કે મુર્તઝા અલી હાજર ઇમામમાં ખુદાનું નૂર છે ને તો કે છે, પણ ખુદા નથી કે નથી નથી કરીમ આપો ખુદા નથી, ખાલી એમાં નૂર છે. હવે મેં કીધું એક સવાલ મારો છે, મારે પાણી પીવું હોય ને 1.5 કલાક નો, જો કે આ ટાઈમ આપ્યો જ મૂકી બાપા એ, તો એ ટાઈમ આપ જ નહીં પણ સવારે સતાડો છે ને, મૂકી આમ છે સારા, પણ સતાડાની ફિકર કરવી જોઈએ ને આપણે. તો ઓલા લાગે કે મિશનરી 1.5 કલાક વાયસ ખેંચી થાકી ગયા છે, જરાક વાયસમાં મજા આવી ગઈ, પાણી એક સારા ગિલાસમાં લાવીને દો, અને કદાચ તમને એમ લાગે કે ચાંદીના ગિલાસમાં ઓલો પાણી લઈ આવ્યો. એક એક્ઝામ્પલ દઉં છું, પાણીની તો કોઈ કિંમત નથી કેનેડામાં, બરાબર ને? એ ચાંદીના ગિલાસમાં પાણી લાવે, મને દેખાય કે ચાંદીનો ગિલાસ આવી રહ્યો છે, પણ એ આવીને મને શું કહેશે? મિશનરી સાહેબ ગિલાસ લઈ એમ કહેશે? મિશનરી સાહેબ પાણી લ્યો, હે? અરે ગિલાસ લઈ એમ કે ને, ગિલાસ ભારી છે, પાણી કાંઈ નથી, તો કે એમ ન કહેવાય? તો શું કહેવાય? ગિલાસ તો એક ઠામ છે કે જે અંદર હોય ને એનું નામ લેવાય. અંદર શું છે? તો કે પાણી, એટલે પાણી કીધું. કે દૂધ લઈને આવ્યો તો શું કહે? મિશનરી દૂધ લ્યો, હે? ગિલાસ દેખાય છે ને, તો એ તો ઠામ છે, અંદર હોય એનું નામ લેવાય. કે બોટલો બધી એક જેવી દેખાતી હોય પણ નામ નોખા નોખા હોય, વાઇન લ્યો, બ્રાન્ડી બહુ ભારી થઈ ગયું, જવા દો, સોફ્ટ ડ્રિંક ના નામ લઈ, કોક લ્યો, ફેન્ટા લ્યો, થમ્સઅપ લ્યો, અમારા ઇન્ડિયા માં આવે ગોલ્ડ સ્પોટ લ્યો, રિમઝિમ લ્યો, સોડા લ્યો. અરે પણ આ બધું શું બોલો તું? તો કે આ બધા નામ છે. અરે પણ બોટલ તો ઈ છે, એવી જ છે. તો કે બોટલ તરફ જોવાય જ નહીં. તો શું જોવાય? અંદર જે હોય ને એ બોલાય. કે ચા નો સોનાનો કપ ને સોનાની રકે બી હોય ને એ લાવ્યો હોય તો એમ નથી કે મિશનરી કપડા કે બી લ્યો, તો હું કહું દીવાનો છે, ગાંડો છે, ગાંડો, કપડા કે બી લ્યો બોલાય? એમ ના બોલાય. શું બોલાય? ચા લ્યો, કાં તો કે અંદર ચા છે. કોફી લ્યો, કાં તો કે અંદર કોફી છે. દૂધ લ્યો, કાં તો કે અંદર દૂધ છે. જે અંદર હોય એ બોલાય. સોનાનું તપેલું હોય, કુકડો પકાવ્યો હોય, મિશનરી દાવત દીધી હોય, જો કે સતાડામાં નહીં પકાવતા, કહું છું ખાલી તમે સમજાવું છું, વળી કહે મિશનરી કે કુકડા પકાવો, અને એ બી સતાડામાં કીધું કે છે. સોનાના તપેલાની અંદર, સોનાના તપેલામાં તમે લ્યાવો બતાવવા માટે કે હું ઘણું કમાઈ ગયો કેનેડામાં, અને અંદર કુકડો ફર્સ્ટ ક્લાસ હોય પાકેલો, તમે લાવીને એમ નહીં કહો મિશનરી અમે તપેલું, કે ગુજરાતીમાં તમે શું કહેતા હો કોને ખબર, તો તમે આવીને બાઈ ઓલી પીરસવા બહુ ઈમાનદાર હોય કે મિશનરીને ખૂબ ખબર આવતી, આવીને એમ નહીં કે મિશનરી તપેલું લ્યો, મિશનરી થોડો કુકડો લ્યો, હા, અરે ઘણું મોટું તપેલું છે, તપેલું લ્યો કે નહીં, એમ ન બોલાય. ધીરે કીધું કે 77 પાત્ર પાત્ર છે, એક ઠામ છે, બાકી અંદર શું છે? તો કે નૂર, નૂર એટલે ખુદા, ખુદા છે. તમે જિસમને ક્યાં જોઈ છે? તમે કોઈ કયો? અમે કીધું છે કે કરીમ બાપા તને હું સિજદો કરું છું, કોઈ તમે સિજદો કર્યો કરીમ બાપાનું નામ લઈને? નહીં, અમે કેમ સિજદો કરી છે ખબર છે? તા તો જે હુઝુર મેં કબૂલ કર, નૂર મૌલાના સા કરીમ અલ હુસૈની હાજર ઇમામ, અરે નૂરના માલિક કરીમ, અરે નૂરના માલિક કરીમ, તારી હુઝુરમાં મારા સિજદાને કબૂલ કરી લે. નૂરના માલિક, અમે નૂરના માલિક કહી છીએ, ખાલી જો કહીને સા તો જે હુઝુર મેં કબૂલ કર કરીમ હાજર ઇમામ તો ભૂલ થઈ જાય કે કરીમ પાસે સિજદો કર્યો, કરીમની બોડીને સિજદો કર્યો. નહીં, નૂર મૌલાના સા કરીમ અલ હુસૈની હાજર ઇમામ, કે નૂર એટલે નૂર શેરી નરી, મૌલાના એટલે માલિક, નૂરના માલિક કરીમ બાપા, તું નૂરનો માલિક છો, તારી અંદર નૂર છે, અને એ નૂરને અમે સિજદો કરી રહ્યા છીએ. અને નૂર ખુદા છે. કોણ કે છે અમે ઇન્સાનને સિજદો કર્યો? અમે તો નૂરને સિજદો કરીએ છીએ, અને કુરાનમાં કીધું કે નૂર ખુદા છે, નૂર ખુદા છે. એટલા માટે અમે ઇમામને ખુદા કહીએ છીએ, તેમાં નૂર છે અને નૂર ખુદા છે. કરીમ બાપા સુલતાન મોહમ્મદ શાહ દુનિયામાં નહોતા, જે દિવસે એની આંખો બંધ કરી અમે એને ખુદા કેવો બંધ કરી દીધો, કારણ કે નૂર હવે કરીમ બાપામાં આવી ગયો, કરીમ બાપો ખુદા બની ગયો. 21 વર્ષ ઇમામ નહોતો થયો ત્યાં સુધી કરીમ બી ખુદા નહોતો, પણ એ નૂર જયારે એની અંદર આવ્યું એટલે નૂર ખુદા છે, કરીમ ખુદા નથી, એમાં રહેલું નૂર ખુદા છે. ઇસ્માઈલી મુર્તઝા અલી હાજર ઇમામમાં રહેલા નૂરને સિજદો કરે છે, એ નૂર ખુદા છે. અમે કોઈ માણસને ખુદા નથી માનતા, કોઈ માણસને ખુદા નથી માનતા, કરીમની સુરત ઉપર મોહબ્બત નથી રાખતા, એના અંદર જે નૂર છે એનાથી અમને પ્યાર છે, અને નૂરને જોઈ નથી શકતા એટલે ઇમામનો ચહેરો જોઈ છે, કે નૂરના માલિકનો ચહેરો જોઈ, કે એનાથી અમને જરાક શાંતો ના મળે. હકીકતી દિનદારો, કુરાનની અંદર બી તમને ખબર હશે 114 સુરાઓ છે, સુરા એટલે ચેપ્ટર, 114 સુરાઓ છે,
અને કુરાનની અંદર એક ખૂબી છે કે તમે કુરાનની કોઈ પણ આયાત બોલવા માંગો ને, આયાત એટલે સેન્ટેન્સ, કોઈ બી એક સેન્ટેન્સ તમારે બોલવું હોય તો એની પહેલા તમારે બોલવું જ જોઈએ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, એ તો બોલવું જ જોઈએ. એક આયાતથી બોલવી હોય તો બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ બોલવાનું, બાકી મુસલમાનો તો ન્યાથી શરૂઆત કરે, ઔઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ એમ બોલીને પછી આયાત બોલે, ભલે એક જ બોલવી હોય પણ ઓલું બોલવાનું પહેલે. હવે એટલી બધી પાબંદી રાખી હતી નબી મોહમ્મદે જયારે જયારે આયાતો ઉતરતી આ બોલતા હતા બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. પણ એક સુરા છે કુરાનની અંદર, નવમી સુરા, નવમો નંબર છે એનો, એનું નામ છે સુરતુલ તૌબા, અને એમાં બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ નથી. એક સુરા ઉપર બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ નથી, તમને તાજ્જુબ થશે કે કેમ નથી. એક જ સુરાઓ, બાકી બધે ઠેકાણે છે, આખો ચેપ્ટર વગર બિસ્મિલ્લાનો. હવે તો ઘણા લોકો પાસે લઈ ગયા, મેં કીધું આ પ્રિન્ટ મિસ્ટેક છે, જો આપણે કામ કઈ ભૂલ થઈ ગઈ કરીને, આ પ્રિન્ટની મિસ્ટેક છે, આ ક્યાં છપાવી છે બુક, તો કે ફલાણા હૈદરાબાદમાં પ્રેસ વાળાને પકડી લો, બિસ્મિલ્લા છાપતા ભૂલી ગયો છે. તો કે નહીં, એમ નથી કે પહેલેથી જ બિસ્મિલ્લા નથી એના ઉપર, નથી, શા માટે નથી? અરે એક આયાત બોલવી હોય તો બિસ્મિલ્લા રહેમાન રહીમ બોલાય, આમાં 100 થી વધારે આયાતો છે અને બિસ્મિલ્લા નહીં. તો કે હવે ખુદાનો ભેદ છે, આપણે કેમ કહી શકીએ? હા, એમાં ખુદાનો ભેદ ક્યાં આવી ગયો? અવળી મોટી સુરા વગર બિસ્મિલ્લા ચાલુ કરે કે ખુદાનો ભેદ થઈ ગયો? બધામાં બિસ્મિલ્લા, આમાં નહીં. તો કે કદાચ તોબા કરવાની વાત છે એટલે બિસ્મિલ્લા નહીં હોય. હવે તોબા હોવાની વાતમાં બિસ્મિલ્લા કેમ ન હોય? એમાં તો વધારે બિસ્મિલ્લા, રહેમત હોય તો જ તોબા માફ થાય, એ રહેમત કરે તો જ ગુના માફ થાય ને. તો એમાં તો ડબલ લખવું જોઈએ, બિસ્મિલ્લા રહેમાન રહીમ, બિસ્મિલ્લા રહેમાન રહીમ, વધારે માખણ મારવું જોઈએ કે બેહદ રહેમ કરવા વાળો, દયા કરવા વાળો છે તો જ તોબા કબૂલ કરે, તો ક્યાંથી કરવાનો? તો એમાં બિસ્મિલ્લા કેમ નથી? હવે ઇમામ સુલતાન મોહમ્મદ સાહેબ ફરમાયું, તમે ફરમાન વાંચ્યો 48મી ઇમામતનો માલિક કલામે ઇમામે મુબીનમાં ફરમાવતો ગયો મૌલાના ફરમાન અલીએ આ સુરાની તફસીરમાં લખ્યું છે કે શા માટે બિસ્મિલ્લા નથી. પછી ઇમામનું ફરમાન બે મળતા જુલતા છે, ફરમાન અલીની તફસીર અને મૌલાનું ફરમાન. ઇમામ ફરમાવે છે કે એક વખત નબી મોહમ્મદ મુસ્તફા મસ્જિદમાં બેઠા હતા ને કુરાનની આયાતો નાઝિલ થઈ, પૈગંબરે તે આયાતો લઈને એક સાહાબીને આપી. ઇમામ ફરમાવે, સાહાબીનું નામ નથી આપતા, મૌલાના ફરમાન અલી લખે છે કુરાનની તફસીરમાં કે સાહાબી અબુ બકર સિદ્દીક હતા. હજી બી ફરમાન અલીનું કુરાન મળે છે, એમાં લખ્યું છે કે અબુ બકરને મોકલા. ઇમામે કોઈનું નામ નથી લીધું, ઇમામ કોઈનું નામ લીએ પણ નહીં. ઇમામે કીધું કે નબી મોહમ્મદે આયાતો ઉતરી કે તરત જ એક સાહાબીને બોલાવ્યા અને કીધું કે આ આયાતો લઈ જાઓ, અને ગુનાગાર લોકો જ્યારે છે, નર્સ ખરાબ લોકો, ઇમામે નર્સા શબ્દ વાપર્યો છે, નર્સા લોકો જ્યારે છે એને સંભળાવી આવો. પછી મારે પરમાજીલો સાબી જે છે ને એ આયાતો લઈને જવા લાગ્યો. થોડેક દૂર ગયો છે તો પૈગંબર એને પાછો બોલાવ્યો, ઇમામનું ફરમાન કહું છું તમને, પાછો બોલાવ્યો. પાછો બોલાવીને કહે છે કે એ આયાતો તું ના લઈ જા, અલીને દે, અલી લઈ જા. અને સાબીને બેસાડી અને મુર્તઝા અલીને આયાતો આપી. મુર્તઝા અલીને કીધું કે યા અલી, મને ખુદાનો હુકમ થયો છે કે તમે આયાતો લઈને જાઓ અને મક્કાના કાફરો સુધી સમરાઈ આવો, જાઓ બધાને સમરાવતા આવો, મદીનાથી મક્કા સુધી જાઓ, સમરાવો બધાને આયાતો. મૌલા અલી આયાતો લઈને ગયા. પછી ઇમામ સુલતાન મોહમ્મદ સાહેબ ફરમાવે છે કે આ જોઈને સાબાઓએ સવાલ પૂછ્યો કે અલ્લાહના રસૂલ, તમે જો મૌલા અલીને જ મોકલવા માંગતા હતા તો ઓલાને શા માટે મોકલો સાબીને કે, અને જો ઓલા સાબીને જ મોકલો તો પાછો કેમ બોલાયો, અલીને કેમ મોકલા, અમને ખુલાસો આપો. પછી ઇમામે ફરમાવ્યું, ત્યારે પૈગંબરે ખુદાએ લોકોને કીધું કે જ્યારે મેં ઓલા સાબીને મોકલ્યો ત્યારે મને ખુદાનો હુકમ થયો, પાછી વહી આવી સાથ લઈ અને એવા માણસને મોકલ કે જે મને ઓળખતો હોય અને હું એને ઓળખતો હોઉં, જે મને દોસ્ત રાખતો હોય અને હું એને દોસ્ત રાખતો હોઉં, જે મારામાંથી હોય અને હું એનામાંથી હોઉં. પછી પૈગંબરે ફરમાવ્યું, ઇમામ કે છે પૈગંબરે ફરમાવ્યું કે ખુદાવંત તાલાએ મને કીધું આપીને તે મોકલ્યો છે, એ મને દોસ્ત નથી રાખતો, હું એને દોસ્ત નથી રાખતો, એ મારામાંથી નથી, હું એનામાંથી નથી, એ મને ઓળખતો નથી, હું એને ઓળખતો નથી, એટલે મેં એને પાછો બોલાવ્યો અને મૌલા અલીને મોકલ્યા. પછી ઇમામ સુલતાન મોહમ્મદ સાહેબ ફરમાવ્યું કે પૈગંબરે કીધું કે ખુદાવંત તાલાએ મને કીધું કે અલી મને ઓળખે છે, હું અલીને ઓળખું છું, અલી મને દોસ્ત રાખે છે, હું અલીને દોસ્ત રાખું છું, અલી મારામાંથી છે, હું અલીમાંથી છું. એ તો આપણે કહીએ છીએ ને અલીયુલ્લાહ, અલ્લાહમાંથી અલી, એટલા માટે મેં અલીને મોકલ્યા કે આ તો ઇમામનું ફરમાન છે. મૌલા અલી ગયા સંભળાવવા માટે અને બધા કાફરોને બોલાવીને સંભળાવ્યું કે તમે આજે ગુના કરો છો, આ ભૂલો કરી છે, નબી પર ઈમાન નથી લેવા, મોટામાં મોટી ભૂલ કરો છો, તમે તોબા કરો, તમે જે બી હુકમ હતા બધા સંભળાવી દીધા. અને હું તમને એક નાનકડું દ્રષ્ટાંત આપીને પૂછું, પૈગંબરે જેટલી બી કુરાનની આયાતો સંભળાવી
શરૂઆત કર્યા પહેલા પોતે બોલતા બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ ખુદાના નામથી શરૂ કરું છું જે બેહદ દયાળુ અને બેહદ કૃપાળુ છે. મૌલા અલી એક જ સુરા સંભળાવા ગયો હતો, બાકી બધી સુરાઓ પૈગંબરે સંભળાવી. મૌલા અલી સંભળાવા ગયો એને બી કેવું જોઈએ ને બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ નો કીધું, કીધું જ નહીં, તોબામાં બોલ્યા જ નહીં, બધા હુકમ આપી દીધા. તમે કહો મિસ્ટર આનું કારણ શું? એક એક્ઝામ્પલ આપો. થોડીક વાર માટે અહીં સેમિનાર છે સમજી લ્યો, એ તો છે પણ આપણે એક એક્ઝામ્પલ આપી રહ્યા છીએ કે એક સેમિનાર છે અહીં. અને ગઈકાલે મને મુખી સાહેબ અહીં કહેવા આવવાના હતા, કોઈ વોલેન્ટિયર ખાનામાં રહેતો હોય એને કહેવાનું હતું કે સમજો અમારા જમાત ખાનામાં જમાતભાઈ હોય કે એને મુખી સાહેબ કહેવા આવવાના હતા કે આવતીકાલે સેમિનાર છે, તૈયારી કરવાની છે, જમાતને લાઈટ રિફ્રેશમેન્ટ આપવાનું. જો પ્રોગ્રામ કઈ હશે કે નથી ખબર નથી, આ તો ખાલી એક્ઝામ્પલ આપું છું, તમે પછી પૂછતા નહીં મને. આ તો ખાલી એક્ઝામ્પલ અપાઈ ગયો છે કે જમાતને ચાની લાણી કે બિસ્કીટની લાણી આ કરવાની છે, તો મુખી સાહેબને ફિકર હોય કે બધી તૈયારી કરવાની છે અને પોતે સવારના ઉઠીને ખાને આવીને જમાતભાઈને ભલામણ કરવાના હોય કે આ કરવાનું છે, પણ મુખી સાહેબને કહે અચાનક કામ યાદ આવી જાય ને હું રસ્તામાં મળું, મને રમેશ ભાઈ ક્યાં જાઉં છો? બહાર જાતું તો કાં ટાઈમ છે? કહો હા, ત્યાં જમાત ખાને જાઓ તો જમાતભાઈને કહી દેજો ને આજે સેમિનાર છે ને દૂધની ને લાણી કરવી છે, ચાની તો દૂધની તૈયારી કરી રાખે, સાકરની તૈયારી કરી રાખે, બધું મંગાવી રાખે, બિસ્કીટ મંગાવી રાખે, લાણી કરવી પડશે, લગભગ 800-900 માણસ આવશે, એટલા બિસ્કીટ જોઈશે, એ બધું કહેવાનું છે, તમે જઈને કહી આવશો? તો કહું તમે કામ દો ને હું ન કરું, બરાબર કહી આવીશ, પછી હું આવું જમાત ખાને. જમાતભાઈને બોલાવો, જમાતભાઈ આવો. જો મુખી સાહેબે કીધું છે કે બિસ્કીટ મંગાવીને રાખજો, લગભગ 1000 માણસો આવશે, અને જમાતભાઈ મુખી સાહેબે કીધું છે ચાની લાણી કરવાની છે, અને જમાતભાઈ દૂધ લેવા છો? દૂધ ક્યાંથી લેવશો? મુખી સાહેબે કીધું દૂધ ફલાણા દુકાનથી મંગાવી લો, મુખી સાહેબે કીધું સાકર મંગાવી લેજો, બધું એવું કહેતો જાઉં. વારંવાર કહું મુખી સાહેબે કીધું છે, કાં વાતમાં વજન પેદા થાય ને કે મુખી, નહીં તો હું ખાલી કહું તો લોકો એ મિસ્ત્રી ડાયો તમા જાય છે. એટલે હું શું કહું, મુખી સાહેબે કીધું છે કામ કરવાનું છે, મુખી સાહેબે કીધું છે આનું બોલો કે ઠીક છે, પણ મુખી સાહેબ પોતે આવે કારમાંથી ઉતરીને જમાતરમાં આવીને કે જમાભાઈ મુખી સાહેબે કીધું છે ચાની લાડી કરવી છે, જમાભાઈ મુખી સાહેબે કીધું છે બિસ્કીટ લેવાના છે, જમાભાઈ ક્યાં થઈ ગયું છો મુખી સાહેબને? એને થઈ શું ગયું કે પોતે જ આવ્યો અને પોતે કે મુખી સાહેબે કીધું છે, બંને જ નહીં બીજું કોઈ માણસ એમ કહે કે મુખી સાહેબે કીધું છે, તો વાજબી વાત. નબી મોહમ્મદ જો કુરાનની આયા સંભળાવે ને તો એ કહે કે ખુદાના નામથી. મુર્તઝાલી પોતે સંભળાવવા જાય તો, અને એ પોતે કોણ છે જોઈ લ્યો, એ પોતે જ મુખી સાહેબ. એ પછી એમ કે મુખી સાહેબે કીધું છે, એ બોલે, એ શા માટે બોલે બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ? એ પોતે દરી સલામત છે, એ પોતે હુકમ મોકલનારો છે, એ પછી એમ કે એના નામથી શરૂ કરું છું કે મને એને કીધું છે નબી મોહમ્મદ કે મને ખુદાએ કીધું, અલીને કહેવાની શું જરૂર? એ પોતે હતો, એ કઈ ન બોલ્યો, એને હુકમ આપ્યા આમ કરો આમ કરો, જે મુખી સાહેબ આવીને કહે જવા દાય ચા લ્યાવો, ચા બનાવવાની છે, દૂધ લ્યાવો, સાકર લ્યાવો, બિસ્કીટ લ્યાવો, એમ કે ડાયરેક્ટ હુકમ દે. મૌલા અલી પોતે ગયો તો ડાયરેક્ટ હુકમ આપ્યા, ખુદાનું નામ વૈશ્વમાં ન રાખું, કા એ તો મોહમ્મદ નું કામ છે કે ખુદાનું નામ વૈશ્વમાં રાખે, હું પોતે જ છું ખુદા. પછી મારે શું જરૂર રાખવાની વચમાં? તો કુરાનની આયાત સુરા આખી બિસ્મિલ્લા વગરની છે. શા માટે છે? તમે પોતે વિચાર કરો. ઇમામે ફરમાન કર્યું, ખાલી વાર્તા કરવા માટે કર્યું હતું કે અલીને પાછા મોકલ્યાનું અને બોલાવ્યું? શા માટે ફરમાન કર્યું? આપણે સમજી શકીએ કે આની અંદર આ ખૂબી છે, આની અંદર આ રાહ છે, આની અંદર આ મતલબ છે. હકીકત દિનારો ઇમામ સુલતાન મોહમ્મદ શાહની પધરામણી થઈ હતી, ને જો તમે મુસલમાનો ઇમામને ખુદા કહે છે, સમજતા નથી ને મમીનો તકલીફ ન્યા થાય છે અમને. તમે કદાચ ન કહો તો કાંઈ નહીં, બીજાએ કીધો તો અમારી છાતી ફાટી ગઈ મમીનો. કેવી રીતે લોકો બોલે છે? ઇમામ સુલતાન મોહમ્મદ શાહની લંડનથી તાર આપીને ઇન્ડિયા બોલાવવાના હતા. શા માટે? તો કે મુસ્લિમ લીગ આવ્યા છે અને તમારી અંદર એક્યતા કરાવી દેશું, પણ જાહેર સત્કાર સમારંભ ન થાય, જાહેર એવો કોઈ સમારંભ નો યોજવામાં આવે કે પબ્લિકનો ઘસારો વધી જાય, લીગ અને મજલિસના લીડરોને ભેળા કરજો, હું આવીશ તમે જ્યાં કઈ સોનિયા અને એને સમજાવીને વયો જાય. દિલ્હીના રેલવે સ્ટેશન ઉપર ઇમામ ટ્રેનમાં આવ્યા હતા, આ લોકોને સમાચાર મળી ગયા ઇમામ તરફથી હું આવી રહ્યો છું. કલકત્તા મુસ્લિમ લીગના પ્રેસિડેન્ટ મૌલવી યાકુબ હુસૈન અને 2 લાખ મુસલમાનો ભેળા થઈ ગયા ઇમામનો સત્કાર કરવા માટે દિલ્હીના રેલવે સ્ટેશન ઉપર. 1928 સાલ ડિસેમ્બરનો મહિનો, છાપાઓ છે મારી પાસે, કટિંગો રાખેલી છે, હિન્દુસ્તાનના છાપાઓ છે, બ્રિટિશ ગવર્મેન્ટનું રાજ હતું એ વખતે, અને છાપાઓ પરથી નૂરમુબીનમાં નોંધ લેવાની છે, તમે નૂરમુબીનમાં વાંચજો, આ હકીકત મળશે તમને. ઇમામ
મેં લાખ મુસલમાનો ભેરા થયા જેટલા સ્ટેશનમાં આવી શકે એટલા એવા બાકી સડકો ઉપર ઉભા રહ્યા બે તરફ અને ઇમામ જેવા રેલવે કમ્પાર્ટમેન્ટના દરવાજા ઉપર આવ્યા નુરાની ચહેરો દેખાણો ને અને રાડો રાડ થઈ ગઈ નારે તકબીર અલ્લાહ અકબર નારે તકબીર અલ્લાહ અકબર હી રાઈ નહીં સાગા ખાન જિંદાબાદ આવા નારાઓ લાગવા લાગ્યા બારો બાર સુધી અવાજ સંભળાય નહીં જરાક મુસલમાનો એમ કે જાણે અમારો બહુ મોટો નેતા આવી ગયો છે અને કલકત્તા મુસ્લિમ લીગના પ્રેસિડેન્ટ સામે ઉભા હતા ઇમામ સાથે હાથ મિલાવવા માટે જેવા ઇમામે નીચે પગ મૂક્યો ને એ બોલે છે ઇમામની સ્થાનમાં તમે વાંચજો નૂરુ મુબીનમાં છે છાપા તમને નહીં મળે છાપા મારી પાસે છે એ ફારસીમાં એક બેત ભયલો એક કવિતા ભયલો એને શું કીધું ખબર છે દર વતન સર આગા ખાન આયદ હમી દર વતન સર આગા ખાન આયદ હમી દર બદન રૂહે રવા આયદ હમી ગુબગુબાઈ જમી ગત્તા બુલન આફતાબ અદ આસમાન આયદ હમી તું મુસલમાન રા બદે મુઝદ્દે ખલીક રાહતે આરામે જાન આયદ હમી હું એનો મતલબ તમને કહું એને ફારસીમાં ઇમામની શાનમાં કવિતા કહી અને હાથ મિલાવ્યો હતો દર વતન સર આગા ખાન આયદ હમી દર એટલે અંદર વતન એટલે મૂળ કન્ટ્રી અમારા કન્ટ્રીમાં સર આગા ખાન આયદ હમી આવ્યા છે દર વતન સર આગા ખાન આયદ હમી પછી કે છે દર બદન રૂહે રવા આયદ હમી દર એટલે અંદર બદન એટલે શરીર શરીરમાં જે રૂ છે રવા એટલે ચલાવવા વાળો એ રૂ નો માલિક કે રૂ નો ચલાવનાર આવ્યો છે રૂ નો ચલાવનાર રૂ નો માલિક રૂ નો ધણી કોણ છે રૂ નો ધણી કોણ છે કુરાનમાં કીધું મોહમ્મદ કહી દે કે રૂ જે છે એ અમરે રબ્બી છે ખુદાના હુકમથી ચાલે છે અમર એટલે હુકમ કુરાનમાં છે મોહમ્મદ કહે કે રૂ જે છે એ અમરે રબ્બી છે ખુદાના હુકમથી રબ્બી એટલે ખુદા અમર એટલે હુકમ ખુદાના હુકમથી ચાલવા વાળી છે અને આ મુસલમાન કલકત્તા મુસ્લિમ લીગ નો પ્રેસિડેન્ટ બોલે છે કે સિસ્ટમ ની અંદર રૂ જે છે એનો ચલાવનાર એનો માલિક આવ્યો છે દરબદન રૂ હે રવા આયદ હમી પછી કે છે ગુબગુબાઈ જમી પછી કે છે ગુબગુબાઈ જમી રસ્તા બુલન હિન્દુસ્તાનની આ સરજમીન જે છે ને એ એટલી ચકચકિત કેમ દેખાઈ રહી છે આટલી બધી રોશની કેમ થઈ ગઈ જમીન ઉપર તો પોતે જવાબ દે છે આફતાબ આફતાબ અઝ આસમાન આયદ હમી આફતાબ એટલે સૂરજ સૂરજ આસમાન થી નીચે ઉતર્યો છે ઇમામ ને સૂરજ કહે છે મુસલમાન કે છે ખોજા નથી કહેતા ખોજા દિલમાં કહેતા છે અને પબ્લિકમાં કીધું આફતાબ અઝ આસમાન આયદ હમી પછી કહે છે તું મુસલમાન રા બબે મુઝદે ખલીક શાહ ને દુનિયાના મુસલમાનો ને કહી દે રાહતે આરામે જાન આયદ હમી દિલ અને જાન ની રાહત દિલ અને જાન ની શાંતિ દિલ અને જાન નો ચેન દિલ અને જાન નો સુકૂન આવ્યો છે કે કહી દે કે હવે શાંતિ પથરાઈ જવાની છે કે આત્માન થી સૂરજ આવ્યો છે આત્મા નો ચલાવનાર આવ્યો છે આત્મા નો માલિક આવ્યો છે કોણ બોલે છે મુસ્લિમો બોલે છે અને પછી આપને લઈ ગયા શાનની સાથે તકબીરના નારાઓ સાથે લઈ ગયા કલકત્તામાં કોન્ફરન્સ બેઠી છે મુસ્લિમ લીગ ની અને એમાં ઇમામ ની શાનમાં નવાબ સૈયદ હુસૈન ખાન ઉભા થયા ઇમામ ને આવકાર આપવા માટે આવકાર આપવો જોઈએ ને નવાબ સૈયદ હુસૈન ખાન મુસ્લિમ લીડર હતો એ બી પહોંચેલી હતી ઉભી થઈ અને ઇમામ ની માનમાં એને બી બે ચાર શેરો રજૂ કર્યા હતા ઇમામ ને કેમ કે છે ખબર છે અય ખુદા મુલ્કી કે બાસત અય ખુદા મુલ્કી કે બાસત રાહે પાએ આગા ખાન خلقرا زیبت کے گویت گر تورا رسکو زنان اے خسا ملکی خسا اٹلے خوش تھے جا ملکی اٹلے وطن کنٹری اے مارو ملک اے مارا ملک نی سرزمی تو راجی تھے جا کے જમીન ને કે છે મુલ્ક ને કે છે શા માટે રાજી થા તો કે રાહે પાયે આગા ખાન રાહ એટલે રસ્તો પાય એટલે પગ અહી મારા વતન ની જમી તું રાજી થા કારણ કે તારા રસ્તા ઉપર આગા ખાન ના પવિત્ર પગલાઓ પડ્યા છે મુસલમાન બોલે છે સાહેબ ઇસ્માઈલી નહીં ઇસ્માઈલી નથી બોલતો અરે ખુદા મુલ્કી કે બાસદ રાહે પાએ આગા ખાન ખુશ થઈ જા મારા વતન તારા રસ્તા ઉપર પવિત્ર કદમ રાખે છે આગા ખાન ખલકરા ઝીબત કે ગુયદ ગરતોરા રસકુ જનન
હવે પૂછ ખલક દુનિયાને કે જે ખલક એટલે દુનિયા આ દુનિયા જનાન એટલે જન્નત જન્નતને પૂછ કે આ જન્નત તારી સ્થાન ક્યાં હોઈ ગઈ છે તું કેમ ફીકી પડી ગઈ આજે આજે તારું તેજ ક્યાં ગયું તેજ તો ઇન્ડિયામાં છે કા તો કે ધણી પોતે આવ્યો છે અહીં કે ખલકરા જીવત કે ગોયત ઘર તો રા રસકો જનાન પછી કે છે ઇમામ તરફ જોઈને હિન્દ મમનૂન નજતાએ આમે તો તા ખયામત જિંદે માનત નામે તો સાયે હે તો કમ ન બાસ દર જહા જિંદેબાદ બાદ જિંદે આગા ખાન ઘણી લાંબી શાયરી કરી હતી હું બે ત્રણ ટૂંકા ટૂંકા શેરો ગોતીને કહું છું તમને છેવટમાં એને કીધું કે આગા ખાન હિઝ હાઈનેસ આખું હિન્દુસ્તાન તારા અહેસાનથી દબાયેલું છે અને અમારી ગરદનો તારી સામે ઝૂકેલી છે મમનૂન થઈ જાઉં એટલે અહેસાન મન થાઉં અને કોઈની સામે ગરદન ઝુકાવવી મમનૂન ઉર્દુ વર્ડ છે હિન્દ મમનૂન આખું હિન્દુસ્તાન તારી સામે ગરદન ઝુકાવે છે આખું હિન્દુસ્તાન હિન્દુ મુસ્લિમ બધા તારી સામે ગરદન ઝુકાવે છે હિન્દ મમનૂન જતાએ આમે તો તું આવ્યો અમારા પર અહેસાન કર્યો અમારી ગરદનો ઝુકાવી દીધી તે તા ખયામત જીને માનદ નામે તો અમે દુઆ કરીએ છીએ આગા ખાન ખયામત સુધી તારું નામ ઓલી દુનિયામાં સાયા એટલે પના સાયો એટલે છાવ છત્ર જેને આપણે કહીને હે આગા ખાન અમારી દુઆ છે અમે ઈચ્છીએ છીએ કે તારી છત્ર છાયા અમારા ઉપર આ દુનિયા મારીએ અને ઓલી દુનિયામાં પણ દઈએ બંને જહાનમાં અમારા ઉપર છત્ર રાખ અમારા ઘણા મુખીઓ માંગતા યાલી યા હાજર ઇમામ તું ગત જમાતને તારી છત્ર છાયા નીચે રાખ મુસ્લિમો કહે છે કે તારું છત્ર અમારા ઉપર રાખ યા ખુદાયા આ દુનિયા ને ઓલી દુનિયામાં તારું છત્ર સાયો તારું છત્ર અમારા પર હોવું જોઈએ સાયે હે તો કમ ન બાસ દરજા જિંદેબાદ બાદ જિંદે આગા ખાન હે મુબારક પગલાવાર આગા ખાન તું હંમેશા જીવતો રહેજે હંમેશા જીવતો રહેજે જિંદેબાદ હંમેશા જીવતો રહેજે કોણ બોલે છે તમને કહું છું મુસલમાનો બોલે છે પછી કે છે હે સાહે આલી ગૌહર હે સાહે આલી ગૌહર અલ હક ગદાએ મિલ્લતી જલવે નૂરે ખુદા ઓ રહેનુમાએ મિલ્લતી સાબિત કરી દીધું એને હે ઊંચા ખાનદાન ના સૈનતા શાહ એટલે સૈનતા બાદશા નીકળી છે આલી એટલે ઊંચો હે ઊંચા ખાનદાન ના બાદશા કે સૈનતા ગૌહર એટલે ઝવેરાત છો તું એક મોટી છો કિંમતી હે સાહે આલી ગૌહર અલ્હક ખરેખર સાચું કહું છું મિલ્લત નો સરદાર છો મુસ્લિમો નો લીડર છો અલ્હક ગદાએ મિલ્લત એટલે જમાત મુસ્લિમો અલ્હક ગદાએ મિલ્લતી જલવે નૂરે ખુદા તારા જિસમ ની અંદર જલવા ગરચ્યું છે ખુદાઈ નૂર જલવે નૂરે ખુદા નવાબ સૈયદ હુસૈન ખાન બોલે છે મુસલમાન બોલે છે ખોજા નહીં જલવે નૂરે ખુદા વ રહેનુમાએ મિલ્લતી તારા જિસમમાં ખુદાઈ નૂર જલવા ગરચે અને મુસ્લિમ મિલ્લત નો તું રહેનુમા છો લીડર છો એટલું બધું માન કેમ આપ્યું અલતા પીલા રંગુ નહીં બોલ્યા કેટલું બધું માન આપવાનું કારણ હતું કે ખાકે પાયત સુરમય બોલે છે ઇમામ ની સામે ખાકે પાયત સુરમય સાહેબે નજર ખૈર મુકદ્દમ હાદીએ હુસ્નો અમલ ખાકે પાયત સુરમય સાહેબે નજર સીધી સાદી ફારસી ઉર્દુ છે ખાક એટલે મટી પાયત એટલે પગ ભાઈ આગા ખાન તું એટલો બધો મુબારક છો એટલો બધો પવિત્ર અને માન છો કે તારા પગ નીચેની મટી લઈને હા પગ નીચેની મટી લઈને અગર કોઈ આંધળાની આંખમાં આંજી દેવામાં આવે સુરમો બનાવીને કે આ મટી સુરમો છે અને એને આંધળાની આંખમાં નાખ અને આ મટી આવી ક્યાંથી તો આગા ખાન ના પગ નીચેથી આવી ખાકે પાયત એટલે પગ સુરમય એટલે સુરમો લગાવો સાહેબે નજર એટલે દેખતો થઈ જાય આંખવારો થઈ જાય આંધળાને લગાવે ને આગા ખાન અરે એનું ઈમાન જો મુસ્લિમો બોલે છે ખોજાઓ નથી બોલતા એ તો સવાલ પૂછે છે મુસલમાનો બોલ્યા કે આગા ખાન અમને એટલું ઈમાન છે કે તારા પગ નીચેથી ધૂળ લઈને અગર કોઈ આંધળાની આંખમાં જો આંજી દઈ ને તો તારા પગના પરતાપે એને આંખો આવી જાય કે દેખતો થઈ જાય ખાકે ફાયત સુરમય સાહેબે નજર ખૈર મુકદ્દમ હાદીએ હુસ્નો અમલ એ સારા અમલના હાદી
હિદાયત કરવા વાળા અમે તારું ખૈર મુકદ્દમ કરીએ છીએ, એટલે સ્વાગત કરીએ છીએ, આવો અમારા દેશની અંદર. છે કોઈ બીજાના માટે આવા શબ્દો તમારી પાસે? બોલો મમ્મીનો, કોઈ બીજાના માટે તમે કહી શકો આવા શબ્દો? અરે ઇમામ માટે લોકો બોલે છે, જુઓ તો ખરા કેવા કેવા શબ્દો ઇમામ માટે વપરાણા છે. સુન્નતુલ જમાત નો ઇમામ સાફી, તમને ખબર છે સુન્નીઓના ચાર મોટા મોટા ફિરકાઓમાં એક સાફી બી છે, હનફી બી છે, માલિકી બી છે, હંબલી બી છે, વહાબી બી છે, બધાય છે, પણ સાફી છે ને એ સાફી શું કેતો તો ખબર છે? એ પોતે પોતાની મુનાજાતમાં લખી ગયો સુન્નીઓનો ઇમામ. એ ચાર જણા ને લોકો ઇમામ નો ટાઈટલ આપ્યો હતો, ઇમામ સાફી, ઇમામ માલિક, ઇમામ અહેમદ બિન હંબલ, આ લોકો એને ઇમામ નો ટાઈટલ આપ્યો હતો. અને ઇમામ આબુ હાનીફા, એને માનવા હનફી કહેવાના, એને ઇમામનો ટાઇટલ આપ્યો. કારણ કે સિયાઓના ઇમામ થાય ને એના પોતાના ઇમામ ન થાય તો, એટલે ઇમામોના ટાઇટલ આપતા. એ સાફી જે હતો ઇમામ, સુન્નીઓનો ઇમામ, એ શું કે છે ખબર છે? એ લખી ગયો પોતાની મુનાજાતમાં, વ માત સાફીઓ વલાયસા યદરી અલીયુન રબ્બહુ અમ રબ્બન બોલા, કે સાફી મરી જશે યા ખુદાયા, પણ ત્યાં સુધી એ નક્કી નથી કરી શકવાનું કે અલી ખુદા છે કે કોઈ બીજો ખુદા છે. અલી યુન રબ્બહુ, અલી રબ છે, અલી ખુદા છે, મને સમજાવો યા અલ્લાહ. સુન્નતુલ જમાતનો ઇમામ કે છે, યા અલ્લાહ મને તૌફીક દે, હકીકતી સમજ દે કે હું સમજી જાઉં. મરી ગયા પહેલા, મરી ગયા પહેલા હું સમજું કે અલી ખુદા છે કે નથી. વો માત સાફીઓ, મરી જવાનો સાફી, પણ તું એને એની પેલા જ્ઞાન આપી દે કે અલી ખુદા છે કે નહીં. કે માતો સાફીઓ વલાયસા યદરી અલીયુન રબ્બહુ અમ રબ્બન બુહુલ્લા, કે અલી ખુદા છે કે કોઈ બીજો ખુદા છે. મને જ્ઞાન આપ, મને શક થાય છે અલી ઉપર, મને શક થાય છે કે ખુદા છે, મને જલ્દી ખબર મોકલતી. ઇમામ કે જે સુનીઓનો ઇમામ કે છે, સુનીઓનો ઇમામ જેને લાખો સુનીઓ આજે ઇમામ માને છે, એ બોલો તો. અને મૌલાલીના બહુ વખાણ કરતો ને, તો લોકો જેને કહેવા લાગ્યા સુનીઓ એને કે ઇમામ તમે અમારા ઇમામ થઈને અલીના વખાણ કરો છો, સિયાઓના અલીના, તો તમે રાબઝી કહેવાશો, લોકો તમને રાબઝી કહેશે. કારણ કે સિયાઓને લોકો રાબઝી કહે છે, રાબઝી એટલે સિયા લોકો, અલીના ચાહવા વાળા. તમે રાબઝી કહેવાશો કે કા શું કામ રાબઝી કહેવાય? શું કે તમે અલીને ચાહો છો ને, તમારી વાતમાં બધી અલીની મોહબત દેખાય છે, કે એટલે અમને એમ થાય છે કે તમને લોકો રાબઝીનો ટાઇટલ આપશે. પોતે નાચવા માંડો ઉભો થઈને, કે મને રાબઝી કીધો તો કે આ શા માટે? તો કે તમે અલીને ચાહો છો. એટલે પછી પોતે એક બેસ લખી એ વખતે, મન અલીરા દોસ્ત દારમ, મન અલીરા દોસ્ત દારમ, હલ્ક ગોયદ રાબઝી, હમ ખુદાઓ મુસ્તફા જિબ્રિલ બાસદ રાબઝી. હું અલીનો દોસ્ત છું, અલીથી મોહબ્બત છે મને, તો તમે મને રાબઝી કહો છો? અલીના દોસ્ત હોવાના હિસાબે હું રાબઝી છું, તો મને ખુશી છે કે કારણ કે મોહમ્મદ બી અલીના દોસ્ત હતા, જિબ્રાઇલ અમીન બી અલીનો દોસ્ત હતો, ખુદા તાલા બી અલીનો દોસ્ત હતો, એ બધાએ રાબઝી, તો હું બી રાબઝી. કે મન અલીરા દોસ્ત દારમ, ખલ્ક ગોયદ રાબઝી, હું અલીનો દોસ્ત છું તો દુનિયા ખલ્ક કહે છે મને કે તું રાબઝી છો, પણ એ લોકો વિચાર નથી કરતા કે ખુદા બી રાબઝી કહેવાય, એ બી અલીને ચાહે છે, મોહમ્મદ બી રાબઝી કહેવાય, એ બી અલીને ચાહે છે, કે અને ફરિશ્તો જિબ્રાઇલ અમીન બી રાબઝી કહેવાય, એ બી અલી ને ચાહે છે. અને જો એ લોકો રાબઝી છે તો હું બી રાબઝી છું, મને જરાય વાંધો નથી. હકીકતી દિનદારો, ઓલી વાત કરીને મેં કે આ ઇમામ તારા પગ નીચેની ધૂળમાં એટલી તાસીર છે કે આંદ્રાને દેખતો કરે, એના ઉપરથી તમને એક વાત કહું. રસૂલ અકરમ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમના મુર્તઝા અલીના મર્તબાની ખબર પડી. મેરાજમાં આપે મુર્તઝા અલીનો મર્તબો જોયો, પૈગંબરને થયું કે અલી સિવાય બીજો કોઈ નથી કે. ત્યારથી પૈગંબરની મોહબ્બત અલી ઉપર એટલી બધી વધી ગઈ, જોકે આમ તો જાણતા હતા દુનિયા બાને છે, એટલી બધી મોહબ્બત વધી ગઈ કે એના દિલમાં એક ધગસ હતી કે હું અલીને કંઈક સેવા કરું. જેમ આપણને થાય ને કે ખાને આવીએ ને કંઈક ખિદમત કરીએ, મૌલાને રાજી કરીએ, તો આ ખ્યાલ કોની અંદર આવ્યો? પૈગંબર મોહમ્મદની અંદર. જે 1,24,000 પૈગંબરનો સરદાર છે, એને થયું કે હું મુર્તઝા અલીની કંઈક સેવા કરું. એવા મોટા પૈગંબરને જરૂર છે સેવા કરવાની, અને એ અલીની સેવા, પણ સેવા કરવી શું? મૌલાલી પોતાના હાથે બધું કામ કરતા, સેવા જેવું કઈ હતું જ નહીં. પૈગંબર વિચાર કર્યો, વિચાર કરો, બેઠા છે સવારના વિચાર કરે છે કે શું સેવા કરું, અલીની કાંઈક સેવા થવી જોઈએ, અલીની કાંઈક સેવા થવી જોઈએ. દિલમાં એક જ અરમાન કે અલીની સેવા થવી જોઈએ. અને એમાં પૈગંબર બેઠા છે ને, મૌલાલી આવી રહ્યા છે. મૌલાલી નમાઝના અડધી કલાક કે પોણી કલાક પહેલા આવતા, ટાઈમ ઉપર નહોતા આવતા બરાબર, કે 7:30 ની દુઆ હોય તો 7:29 આવી જાય, નહીં મુખી કામળે જેમ કેમ વહેલા આવી જાય, જેમ એ વહેલા આવતા. મુખી કામળે એટલું થાય ને કે મૌલા બાપુ પોતે અડધી કલાક પહેલા આવતો, તમારે આવવું જોઈએ, એટલે એ તો આવી જાય, જમાત કદાચ 7:30 આવે. તો મૌલા અલી બિચારા
અડધી કલાક થોડી કલાક પહેલા આવી ગયેલા, આવી રહ્યા હતા તો પૈગંબરને થયું કે અલી આવ્યા છે કે હવે નમાઝ પડીને જવા નાખીએ. પણ અલીની આદત હતી કે આવી થોડીક વાર પૈગંબર પાસે બેસે વાતો કરે અને પછી વધુ કરવા વયા જાય, વધુ વગેરે કમ્પ્લીટ કરીને પછી નમાઝ માટે ઉભા રહી જતા. આદત હતી આપની. પૈગંબર અચાનક યાદ આવ્યું કે અલી વધુ કરવાના છે. વિચાર થયો કે હું અલીને વધુ કરાવું તો હદીસની કિતાબ છે, ખોજાની બુક નહીં. નહીં, કોઈ ખોજાની જ્ઞાનની બુક નથી, હદીસ માંથી કહું છું. જ્ઞાન તો એટલા માટે બોલતું નથી તમારી પાસે કે તમે કહો જ્ઞાન તો પીરો લઈકા છે. મુસલમાનો જે બોલે, હદીસ જે બોલે, મોહમ્મદ જે બોલે, એ તો બોલવું જોઈએ ને. તો હકીકત દીનારો, અલીને એવું અરમાન થયું નબી મોહમ્મદે કે આજે અલીને હું હાથ પર દોડાવી રજૂ કરાવું, હું મારા હાથે દોડાવી દઈએ. એકદમ જજ્બો પેદા થઈ ગયો. હદીસે તાપ એનું નામ છે, હદીસે તાપ. તમે વાંચો હદીસની કિતાબમાં, હું તો એની શાયરી લખાણી છે એ શાયરીમાં બોલીશ તમારી પાસે. અને હકીકત દીનારો, પૈગંબર ઉભા થઈ ગયા મૌલા અલીને જોઈને. અલી બેસી એની પહેલા પોતે ઉભા થઈ ગયા. એ અલી કે મારી એક ઈચ્છા છે. અલ્લાહનો રસૂલ ઉભો થઈને પોતાની ઈચ્છા બતાવે છે. મૌલા અલી કે અલ્લાહના રસૂલ આપની શું ઈચ્છા છે? તો કે અલી, આજે મને સવારથી થાય છે કે હું તમારી કઈ ખિદમત કરું. કે મારી ખિદમત કરશો અલ્લાહના રસૂલ? તો કે હા, મારું અરમાન છે. કે શું કરવું છે? કે તો કે બીજું તો કઈ ચાન્સ નથી મળતો. કે પણ આજે હું તમારા હાથ પગ દોડાવી, મારા હાથ તમે દોડાવશો? તો કે હા. અલી, મને એટલો મોકો દો કે મને ગર્વ છે, મને ફખર થશે કે મેં મૌલા અલીના હાથ દોરાવ્યા. અલ્લાહનો રસૂલ બોલે, જો 124,000 પૈગંબરનો સરદાર બોલે છે. અલી કે મને વાંધો નથી તમે દોરાવતા હો તો. કે તમે સાંભળો એની શાયરીમાં, કહું તમને, મુસલમાનોએ લખ્યું છે હદીસની કિતાબ. ઇબ્રિક લેકે ઉઠે, ઇબ્રિક લેકે હાથ મે, બોલે રસૂલે હક સનાસ, હાથોં સે મેં ધુલાઉંગા દસ્તે અબુલ હસન. ઇબ્રિક એટલે જગ, અરબીમાં છે પાણીનો કૂચો. ઇબ્રિક લેકે હાથ મે, હાથમાં જગ લીધો પાણીનો, અને રસૂલિલ્લાહ બોલ્યા જમાનાનો માલિક, બોલે રસૂલે જમન, હાથોં સે મેં ધુલાઉંગા દસ્તે અબુલ હસન, કે મારા હાથે હું ધોરાવીશ. દસ્ત એટલે હાથ. અબુલ હસન, હસનના બાપના. મુર્તઝાલીની કુનિયત હતી હસનનો બાપ, કારણ કે આપનો મોટો દીકરો હસન હતો, તો આપ અબુલ હસન તરીકે ઓળખાતા હતા. હું હસનના બાપ એટલે કે અલીના હાથ દોડાવીશ. કે હૈયે મુજે મંઝલ હે રૂહો જાનો તન. અહીં લોકો તમે એમ નહીં કહેતા કે મોહમ્મદ ખોટું કામ કરી રહ્યો છે. અલી મારી જાન છે, અલી મારી આત્મા છે, અલી મારું શરીર છે. હૈ યે મુજે બમંઝલે, બમંઝલે એટલે ઇક્વાલિટીમાં. રૂહો જાનો તન, મારો રૂહ, મારો જાન, મારું તન એટલે શરીર. મારો જાન ક્યાં છે તો કે અલી છે, મારું તન શરીર ક્યાં છે તો કે અલી છે, મારી આત્મા કોણ છે તો કે અલી છે, બધો અલી છે. હૈયે મુજે બમંઝલે રૂહો જાનો તન, દસ્તે અલી હૈ દસ્તે યદુલ્લાહ સબ સિખન. ખુદાનો હાથ તે યદુલ્લા અલ્લાહનો હાથ છે. કે એ બે હાથમાં કઈ ફરક નથી. કે ખુદાના હાથ દોરાવો, અલીના હાથ દોરાવો. યદુલ્લા એટલે અલ્લાહનો હાથ. અલીનો હાથ દોરાવો કે અલ્લાહનો હાથ દોરાવો, એમાં જરાય ફરક નથી. કે પછી પૈગંબર કહે છે, ના ઇસમે અલી કો ઉજર ન મુજકો હિજાબ હૈ, ના ઇસમે અલી કો ઉજર ન મુજકો હિજાબ હૈ, હૈ યે અપની આરઝુ કે યે કારે સવાબ હૈ. ઉજર એટલે વાંધો, આમાં હું હાથ દોરાવું છું, અલીને કઈ વાંધો નથી. અને મુજકો હિજાબ હૈ, મને શરમ નથી. હિજાબ એટલે શરમ, કે મને એમાં શરમ જેવું નથી. અલીને કઈ વાંધો નથી, પણ મોહમ્મદ જાણે છે કે આ કારે સવાબ છે, એટલે સવાબનું કામ છે. અલીના હાથ દોરાવવા એ સવાબનું કામ છે. પછી શું થયું? પૈગંબર તો હાથમાં જગલે ઉભાર્યા દોરાવવા માટે. આવો અલી, કે તમે જેમ કેમ દોરાવી દઉં. કે એટલે મૌલા અલી બી ઉભા થયા. હૈદર બળા કે હાથોં કો આયે નબી કે પાસ. હૈદર મુર્તઝા અલી નો લકબ. બે હાથ આગળ કરી નબી પાસે આવ્યા. હૈદર બળા કે હાથોં કો આયે નબી કે પાસ, ઇબ્રિક લેકે ઉઠે રસૂલે હક સનાસ. જેવા અલી આવ્યા હાથ વધારીને, જગ હાથમાં લઈને પૈગંબર બી નજીક આવ્યા ધોરાવા માટે. હજી તો હાથ ઉપર પાણી રેડાય. રખા દસ્તે હાથોં પે રૂહુલ અમીન તાસ, દસ્તે અલી દુલાને લગે રસાયે હક સનાસ. જેવો હાથ ધોરાવા જાય છે, જિબ્રાઇલ અમીન આવ્યા, રૂહુલ કુદ્દુસ એનો લકબ, ફરિશ્તો આવ્યો વહી લઈને. મોહમ્મદ ઉભાર્યો કે ઉભાર્યો કે હાથ ધોરાવો છો અલીના, બહુ સરસ કામ કરો છો. કે હું ટુવાલ લઈને આવ્યો છું પહોંચવા માટે. જિબ્રાઇલ આવ્યા છે. રખા દબસે હાથો પે રૂહુલ અમીન. મૂર્ત જિબ્રાઇલ અમીન નો લકબ છે રૂહુલ અમીન. લૈલતુલ કદરમાં એના માટે શબ્દ પર છે રૂહુલ અમીન નો. કુરાન ની અંદર જિબ્રાઇલ અમીન માટે એ આવ્યા અને કે છે, ઉભાર્યો અલ્લાહના રસૂલ, તમે દોરાવો જિબ્રાઇલ એના હાથ આ ટુવાલ થી પહોંચી દઈશ. હું લેવો છું ટુવાલ, અદબ થી લેવો છું, ડિસિપ્લિન પૂર્વક એને હું પહોંચી દઈશ. કે રખા અદબ સે હાથો પે રૂહુલ અમીન ને તાસ,
દસ્તે અલી દુલાને લગે રસુલે હકસનાસ. અને જેવો ટુવાલ આવ્યો રસુલ્લાએ પાણી રેડવાની શરૂઆત કરી ધોરાવા માટે. જિબ્રાઈલ બોલા, ઉભારીઓ લાના રસુલ ઉભારીઓ, કે આ ટુવાલ તમારા ખંભા ઉપર રાખો. અને જિબ્રાઈલ ને ચાનસ આપો કે અલી ના હાથ ધોરાવો ને નીચે જે પાણી પડે એ જિબ્રાઈલ જમા કરી લેવાનો. કે તાકીન તમામ અર્થે મૌલા પે લે ગયે, પાણી કા ખતરા ખતરા મલાએ ખા કે લે ગયે. એક એક ટીપુ પાણી નું નીચે પડવા નહીં દે અમે. એ અલ્લાહ ના રસૂલ, તમે હાથ ધોરાવો છો, અલી ના હાથ ધોરાવો છો, નીચે જે ટીપાઓ પડશે નહીં પડે, એ ફરિશ્તાઓ લઈ જશે, અમે લઈ જશું, અમને દિયો. તમે કયો કે જિબ્રાઈલ લઈ જા, અમને ફખર થશે. એ ન્યાસ છે અમારો, એ ન્યાસ છે, અમને લઈ જવા દો. પછી લખે છે, ઘણી લાંબી હદીસ છે, આખરી કહું છું તમને હું. તકસીમ હો રહા હૈ ફરિશ્તો મેં સબુઆત, તકસીમ હો રહા એટલે ડિવાઈડ થઈ રહ્યું છે ફરિશ્તોમાં. બધા ફરિશ્તાની અંદર જિબ્રાઈલ અમીને પાણી વાંચી રહ્યા છે ટીપુ ટીપુ. તકસીમ હો રહા હૈ ફરિશ્તો મેં સબ વો આબ, આબ એટલે પાણી. એ નીચેનું પાણી જે અલી નો હાથ ધોરાવેલ હતું ને, એ પાણી તકસીમ કરી રહ્યા છે. છીડકા હૈ સબને તન પે ઉસે સુરતે ગુલાબ. બધાએ ચાખ્યો ને પોતાના જિસ્મ ઉપર લગાવી લીધું કે આજે આપણે પાક પવિત્ર થઈ ગયા છીએ. છીડકા હૈ સબને તન પે ઉસે સુરતે ગુલાબ. માંગોગે જો ભી દુઆ વો હોગી મુસ્તજાબ, હુરમ કી અરજુ હૈ કે હમ ભી હો ભાઈ રહી આપ. આજે જિબ્રાઈલે એલાન કર્યું કે મુર્તઝા અલી ના હાથ નું પાણી આવ્યું છે તમારી પાસે, તમે એને ચાખ્યું છે, તમારા જિસ્મ ને લગાડ્યું છે. આજે તમે જે ભી માંગશો ખુદા તમને આપશે. માંગોગે આજ જો ભી દુઆ હોગી મુસ્તજાબ, મુર્તઝા અલી ના હાથ ના પાણી માં એટલી બરકત છે કે પાણી થી તમે જે ભી દુઆ માંગો એ પૂરી થશે. માંગોગે જો ભી દુઆ વો હોગી મુસ્તજાબ એટલે કબૂલ થશે. હુરો કી આરજુ હૈ કે હમ ભી હો બહે રહી આપ. બધી હુરાઓ આવી કે જિબ્રાઈલ ઉભાર્યો. સો ફરિશ્તાઓ એકલા પાણી લઈ લે અને હુરાઓને પાણી નહીં મળે, અમને બી દીઓ છીએ. ત્યાં પાણી માટે ઝઘડો થવા માંડ્યો. ક્યુ પાણી? મુર્તઝા અલી ના હાથ ધોયેલું પાણી. કુદ્દુસી ના બહેસ મે ફૂલે સમાયેંગે, કૌસર મે ઇસે મિસલ્લે તબરુક મિલાયેંગે. જિબ્રાઈલ કે ઉભાર્યો, થોડુંક પાણી બચ્યું છે, હવે કોઈને દેવાનું નથી. આ પાણી તો હોજે કૌસર માં નાખી ન્યાસ તરીકે, તો આખો કૌસર નો હોજ પવિત્ર થઈ જશે. એને હું ન્યાસ તરીકે, તબરુક તરીકે મિલાવવા માંગુ છું કૌસર ની અંદર. થી એક ભાઈ મને કીધું, મિસ્તરી રસુલ્લા ની આ હદીસ અને આને મુસ્લિમ કવિઓ એ શાયરી માં લખી, અલી ના હાથ ધોયેલ પાણી ની એટલી બધી કિંમત, અને ઓલા મુસલમાને કીધું કે અલી ના પગ નીચે થી જે રજ નીકળે એ મટી લગાવવાથી આંધળો દેખતો થાય. મેં કીધું એ તો એને કીધું, પીરે કીધું, એ તને ખબર છે? પીરે બી કીધું. એ જી તેનર પાઉં ધરે ત્યાંથી ખાક જ લઈએ એ બી થઈએ તમે. એ મૌલા જ્યાં પગ મૂકે ત્યાંથી મટી લેતો જા. કારણ કે રસૂલ અક્રમ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમે એક વખત ફરમાવ્યું હતું, હદીસમાં છે કે યા અલી, તમારો દરજ્જો હું જાણું છું, અમુક મોમન જાણે છે, બીજા કોઈ નથી જાણતા. કે જો તમારો દરજ્જો શું છે એ હું લોકોને કહી દઉં ને, તો જે જગ્યા ઉપર તમે પગ મૂકો ને એ જગ્યાની મટ્ટીને લોકો પાક સમજી અને ખાય, જુરા તરીકે ખાય, અને બધા મુસલમાનો તૂટી પડે ને એ મીઠી ખાતા જાય, ત્યાં સુધી ખાય કે તમે પગ મૂકો ત્યાં એક કૂવો ખોદાઈ જાય ને પાણી નીકળી આવે, ત્યાં સુધી માણસો ખાતા જાય. કે તમારો એ દરજ્જો છે. કે પીર લખે છે જ્ઞાનમાં, હસન કબીર દીન મા બાપ, કે તે નર પાંવ ધરે ત્યાંથી ખાક જ લઈએ. કે ઇમામ જ્યાં પગ મૂકે ત્યાંથી ધૂળ લઈ કે, અને તેરે ખાકની ગોળી કીજીએ એ બી તઈએ તમે. એની મટીની ગોળી બનાવો, કારણ કે ઇમામ ના પગ નીચેની મટી છે. એ જે તેરે ખાકનું નૂર જ પીજીએ, એને પછી પાણીમાં ઘોળી અને એનું નૂર બનાવ, ન્યાસ બનાવ, એનું એ સૂરથી ન્યાસ બનાવ. અને બનાવતી હતી અમારી જમાતે જમાનામાં, એ ગોળી ગાળવામાં આવતી હતી કુંભની અંદર, ખાકે સફા કહેવાતી હતી. અને એ ગોળી તેરે ખાકનું નૂર જ પીજીએ, જે પીધા વિના પાપ ન જાય એ બી તઈએ તમે. હસન કબીરદીન લખી ગયો કે મુર્તઝા અલી હાજરીમાં પગ રાખી ત્યાંથી ધૂળ લઈ લેતું, અને ધૂળની ગોળી બનાવ અને પાણીમાં ઘોળી નાખ અને એનું ન્યાસ બનાવીને પી, તારા પાપ બધા વયા જશે. મુસલમાન કે એટલું જ નહીં, હદીસમાં રસૂલે કીધું એટલું જ નહીં, પીર જ્ઞાનમાં લખી ગયા, પીર જ્ઞાનમાં લખી ગયા. માણસો મને કે છે, મિસ્તરી સાહેબ તમારા જેવા વાયઝીન આવીને કહેતા જાય કે ઇમામ ખુદા છે, બાકી કરીમ બાપો ક્યાં કહે છે કે હું ખુદા છું? એ એક દિવસ કેમ નથી બોલતો મિસ્તરી સાહેબ? કે એ બોલે તો મજા આવે. કે શું બોલે? એ તમને કે હું ખુદા છું, તમે બાજીને બધાને કહો કે મારે કરીમ બાપા એવું ફરમાન કર્યું છે, ઝઘડા કરાવો. એ કે બાપો બોલે તો જ મજા આવે. કે શું બોલે તો? કે એમ કે હું ખુદા છું.
મેં કીધું પહેલે તું કુરાનને માનસ, કુરાનમાં ખુદાએ ક્યાંય નથી કીધું કે હું ખુદા છું, કુરાનમાં ખુદા ક્યાંય નથી બોલ્યો કે હું ખુદા છું. તમે સાબિત કરશો કે બોલ્યો છે? હું કુરાનની બીજી આયાતો કહીશ, તમે કનબૂર થઈ જવાના કે શું શું બોલે છે. કે બે ત્રણ ધુવાની આયાતો કહી દઉં જે કુરાનની છે, જે તમે રોજ બોલો છો. કુરાનમાં ખુદાએ ક્યાંય નથી કીધું કે હું ખુદા છું. તમે સાંભળો, એક બે એક્ઝામ્પલ આપું. ધુવાનો ત્રીજો પાઠ જે કુરાનની આયાત છે, પૈગંબરને ખુદા હુકમ કરે છે કે આ મોહમ્મદ લોકોને સંદેશો પહોંચાડી દે જે તારા ઉપર નાઝિલ કરવામાં આવ્યો છે, અને જો તું સંદેશો નહીં પહોંચાડ તો જાણ કે તે પૈગંબરી નથી કરી. પૈગંબર ડરતા હતા લોકોને કહેવા માટે, નહોતા કહેતા. તો ખુદાવન નારાજ થઈને કહે છે કે પહોંચાડ જલ્દી. યા અયુહ રસૂલ બલ્લિગની વાત છે કે નહીં પહોંચાડ તો હું જાણીશ કે તે પૈગંબરીનું કાર્ય કર્યું નહીં. પછી એમ કેવું જોઈએ ને, જો તને ડર લાગતો હોય ને તો હું બેઠો છું. મુખી સાહેબ કહે મિસ્તરી અલી અલ્લાહ પર વાયસ કરો, કોઈ રોકશે તો હું બેઠો છું. એમ કે ને હું બેઠો છું. પણ ખુદા એમ નથી કીધું મોહમ્મદને કે મોહમ્મદ તું સંદેશો પહોંચાડ અને હું તને બચાવી લઈશ. નહીં, વલ્લાહુ યાસીમુક મિનન નાસ, વો એટલે અને અલ્લાહ એટલે ખુદા, અને ખુદા તને લોકોના તોફાનથી બચાવશે. બોલે છે ખુદા, મોહમ્મદને કહે છે ખુદા કે સંદેશો પહોંચાડ, તો એમ કેવું જોઈએ ને હું બચાવી લઈશ. મોહમ્મદ ડરમાં હું બચાવીશ, હું ખુદા છું. નહીં, અને ખુદા તને લોકોના તોફાનથી બચાવશે. તો કોઈ બીજો ખુદા હતો. દુઆનો ચોથો પાઠ, મોહમ્મદ જે તારા હાથ ઉપર બૈયત કરે છે, ખુદા કહી રહ્યો છે મોહમ્મદને શું કેવું જોઈએ, જે તારા હાથ ઉપર બૈયત કરે છે ને એ મારા હાથ ઉપર બૈયત કરે છે. એમ કેવું જોઈએ ને, તેમ નથી કહેતો. આ મોહમ્મદ જે તારા હાથ ઉપર બૈયત કરે છે એ દર હકીકત યદુલ્લાહ, અલ્લાહના હાથ ઉપર બૈયત કરે છે. એમ કેમ નથી કહેતો મારા હાથ ઉપર કરે છે? મારા હાથ ઉપર કેમ નથી બોલતો? તારા હાથ ઉપર બૈયત કરે એ મારા હાથ ઉપર, કારણ કે ખુદા મોહમ્મદને કહી રહ્યો છે. પણ નહીં, તારા હાથ ઉપર બૈયત કરે છે તે અલ્લાહના હાથ ઉપર બૈયત કરે છે. એવી પછી અલ્લાહ બોલે છે, એવી ઇમામ બી ક્યારેક ક્યારેક ફરમાનમાં બોલે છે, અલ્લાહ ઇન્શાલ્લાહ આવા શબ્દો બાપા બોલે છે. જેમ ખુદા કહે છે ને અને અલ્લાહ, એમ ઇમામ બી કહે છે અને અલ્લાહ. જો ખુદા કુરાનનો કે હું ખુદા છું, તો મેં કીધું કરીમ બાપો બી કહી દે હું ખુદા છું. તમે લ્યાઓ કુરાનમાં કીધું ખુદાએ કે હું ખુદા છું. બાકી હા, અમારા ઇમામ મુસ્તન સિરબિલ્લા એક ચોપડી લખી, જો ફરમાન કર્યું હોત ને તો અમે કહેત કે ઇસ્માઇલિયા એસોસિએશને છાપવામાં કે ટ્રાન્સલેશનમાં ભૂલ કરી છે. પણ ઇમામે પોતાના હાથે ચોપડી લખી, એ કિતાબનું નામ હતું પંડિયાતે જવા મરદી. ઇમામે પોતે લખી, એ કિતાબને પીરનો દરજ્જો આપ્યો, અને એ કિતાબમાં શું છે ખબર છે? ઇમામ લખે છે હું પરવરદિગાર છું. અમારો ઇમામ બોલ્યો છે. સુલતાન મોહમ્મદ સાહેબ ફરમાવ્યું ફરમાનમાં છે, દોઝખ અને જન્નત બંને મારા હાથમાં છે. ઇમામ બોલે છે. કોઈ બીજો બોલવા વાળો, બીજો કોઈ બોલી શકે છે? હકીકતી દિનારો, હું તમને એક વાત કહું, તમે સાંભળ્યું હશે ઓલા નુસેરીની વાત. મુર્તજાની લડાઈમાંથી જીતીને પાછા આવી રહ્યા હતા, લશ્કરીઓ બધાએ થાકી ગયા હતા. પડાવ નાખ્યો, મોટો બધો દરિયો હતો ફુરાતનો, એ પાર કરવાનો હતો. લશ્કર કે અમે થાક્યા છીએ, યાલી થોડોક આરામ કરી લઈ. મૌલાલી કે કરી લ્યો, ફરમાન કહું છું તમને, ફરમાન કરી રહ્યો છું. આરામ કરવા બેઠા. નુસેરી કોમ છે, એમાંથી નુસેરીને બોલાવ્યો અલીએ કે નુસેરી આવ્યા કે માણસો ભલે આરામ કરે, આપણે આ દરિયો પાર કરવાનો છે. તું એક કામ કર, તું દરિયા પાસે જા અને ઝમઝમા નામની એક માછલી છે એને અવાજ દે, અને એને પૂછ કે આ દરિયામાંથી ઓલા કિનારે લશ્કરને લઈ જવું છે તો શોર્ટકટ અને ઓછું પાણી જ્યાં હોય ને એ રસ્તો કયો છે પૂછી આવકે. એટલે વધારે પાણી હોય તો લશ્કર ડૂબી જાય, લાંબો રસ્તો હોય તો લશ્કર થાકી જાય, તો ઓછું પાણી અને શોર્ટકટ રસ્તો ક્યાં છે પૂછી આવકે. ઓલો કે કોને પૂછું? તો કે ઝમઝમા નામની એક માછલી છે ને મોટી, એને પૂછી આવકે. ઓલો નુસેરી મારા જેવો ગાંડો ગયો વાગતો વાગતો પૂછવા ગયો. વાજેને કહે છે જમજમા, તો માછલીઓ પાણીમાં આવી ગઈ ઉપર, 10-12-13 માછલીઓ દેખાણી. હવે આટલી બધી માછલીઓ કી, આટલી બધી માછલી કી, અમારે જમજમાથી કામ છે કે થોડી બધી, કે અમે બધી જમજમા છી કે આટલી બધી જમજમા. તો ક્યાં કેનેડામાં લગભગ 25-30 બહાદુરભાઈ હશે આખા કેનેડામાં, હો ગામે ગામ બહાદુરભાઈ છે, એટલે 25-30 નીકળી જાય. એ માછલી બી 12-13 નીકળી જાય, બધી જમજમા કી. બોલો કે મુંજાણો કોને પૂછવું કે પાછું આવ્યો યાલી બોલા કે શું થયું કે પૂછી એવો તો કે ત્યાં 12-13 છે કોને પૂછવું કે જમજમા કીધું તો 12-13 આવી ગઈ કે એટલી બધી આવી તો કે હા અચ્છા એના બાપનું નામ લઈને કે જમજમા વલદે કરકરા કે બાપનું નામ લઈ કે બોલો પાછો ગયો વાજેને કહે છે જમજમા વલદે કરકરા એટલે 4-6 મછલી વહી ગઈ ને 4-6 મછલી બચી અરે કે મારે વલદે કરકરા વાળીથી કામ છે તો કે અમે બધી વલદે કરકરા કીએ અરે મરી ગયા ને છીએ
આ તો સાચો ધક્કો થાય છે. પાછો ગયો દોયલ મુરા ની ગયો. પૂછે એવો તો કે યાલી કે વાંજે ને પૂછ્યું તો કે પાંચ છ જણી ઉભી થઈ ગઈ બધી કે અમે વલદે કરકરા છી. એમ છે તો કે એના દાદા નું નામ લે જા કે જમજમા વલદે કરકરા વલદે મરમરા કે જા. એટલે ભાઈ પાછા આવ્યા, આવીને કે મને જમજમા વલદે કરકરા વલદે મરમરા નામની મછલી થી કામ છે. બધી મછલી વહી ગઈ, એક મછલી બચી. શું છે બોલ કે? બોલી મછલી મૌલા અલી ના હુકમ થી બોલે છે બોલ. તો કે મૌલા અલી પૂછાવે છે કે આ દરિયામાંથી ઓલા કિનારે જવા માટે ટૂંકો રસ્તો ને ઓછું પાણી ક્યાં છે કે? તો લશ્કર ને લઈ જાય છે. બોલી મછલી જોરતી હતી, દિલમાં કીધું છે ગધેડા, દિલમાં આવો જોરતી નથી બોલી. એ હતી મછલી, હતીને કે છે અક્કલ છે તારામાં. અરે જે ધણી દરિયામાં રહેવા વાળી મછલી ની ત્રણ ત્રણ પેઢી ને જાણતો હોય, એ ધણી ને ખબર ન હોય કે રસ્તો ક્યાંથી શોર્ટકટ છે અને ક્યાં પાણી ઓછું છે. મછલી ની ત્રણ પેઢી જેને ખબર હોય એને આ ખબર ન હોય. એટલું કઈ ઓલી તો પાણી વહી ગઈ, પણ આ ભાઈ ની ચકરી આવવા માંડી. ઘોટાળો થઈ ગયો નહીં છે. અત્યાર સુધી મૌલાલી ને માઇના પણ અક્કલ નથી. એને દિમાગમાં થયું કે આ વાત સાચી બોલી ઓલી, મછલી ની ત્રણ પેઢી ની અલી ને ખબર કેમ પડી? એના બાપ નું નામ, એના દાદા નું નામ, કાં તો કે મૌલા અલી મછલી ના કુટુંબ માંથી હોવા જોઈએ, પણ એ તો નથી કે. પાછો ફતે કે છે એ તો નથી કે. તો પછી ખબર કેમ પડી કે? કદાચ એનો પેદા કરનાર હશે બરાબર કે. સીધો આવ્યો ભાગતો મૌલા કે છે પૂછી આવ્યો તો કે ઉભાર્યો કે મને જોઈ લેવા દે બરાબર, તમને જોઈ લઉં કે. અરે તું શું થયું કે? બસ કે આજે ખબર પડી ગઈ. પણ શું ખબર પડી? તો કે યાલી તમે ખુદા છો. બસ એક જ જવાબ. જો કે અલીએ નતું કીધું હું ખુદા છું, આ કે છે કે તમે ખુદા છો. જેવો ખુદા કીધો ને મૌલા અલી એને સમજાવવા ગયા હતા કે ન બોલે, પણ લશ્કરીઓ બધા ભેરા થઈ ગયા, દસ બાર માણસો આવી ગયા સુન્નતુલ જમાત ના બધા, કે અલી આ તો કાપડ થઈ ગયો. જો કે તમને ખુદા કીએ છે કે શૂન્યમાં એટલે કલ હોય ને, આ તમને ખુદા કીએ છે કે? યા અલી મૌલા બાપા બોલા નુસેરી તો ખોટું બોલસ કે હું ખુદા નથી. તો કે ના યા અલી મને ખબર પડી કે તમે ખુદા છો કે. હવે શરિયતોની સજા શું? તો કે માણસને ખુદા કીને મારી નાખો કે. ભલે લશ્કરીઓ બોલા કે યાલી આ મારી નાખો છો, કાપડ થઈ ગયો કે? આ મૌલાલીએ તલવાર કાઢી, બોલ નુસેરી હું કોણ છું? તો કે તમે ખુદા છો કે? એક જ તલવાર ને બે ટુકડા નુસેરી. કોણ કે છે ખબર છે? ઇમામ સુલતાન મોહમ્મદ પોતાના ફરમાનમાં ફરમાવે છે, બે ટુકડા કરી નાખ્યા એના કલામે ઇમામે મુબીનમાં ફરમાન છે, કાપી નાખો એને. પછી મૌલાલીએ પાછો કીધું કે ઉભો થા, બે ટુકડા પાછા જણ થયા ઉભો થયો, ઇમામ ફરમાવે છે. પછી પૂછે છે બોલાવે હું કોણ છું? ખબર પડી ને તને કોણ છો કે હું? તો કે યાલી સાચું કહી દઉં. તો કે સાચું કહી દે કે? તો કે પહેલી વખતે જયારે ખુદા કીધું ને ત્યારે 1% હતો કે, 99% પાકું હતું કે, પણ હવે તો 100% ગેરંટી છે. મારીને જીવતો કરે એ જ ખુદા, બીજો કોઈ નહીં. તો જ પાછો મારી નાખો, ઇમામ ફરમાવે છો, પાછો સજીવન કર્યો. હવે બોલ, હવે કે શું કેસ કે? તો કે યાલી હવે જરાય શક નથી કે, હવે તો રાતના 12 વાગે પૂછ તો નિંદરમાં કહી દઉં તું ખુદા છો કે. એટલે પાછો કાપી નાખો. ઇમામે ફરમાવ્યું પહાડની ચોટી ઉપર લઈ ગયા, ત્યાંથી નીચે ફેંકીને ભૂકો બોલાવી નાખો, અને પાછો જીવતો કર્યો. બોલો કોણ છો? તો કે તું ખુદા છો. પછી ઇમામ સુલતાન મોહમ્મદ સા ફરમાવે છે, સાંભળેલ ફરમાન નહીં, પ્રિન્ટેડ ફરમાન. 70 વખત કતલ કર્યો અને 70 વખત જીવતો કર્યો, અને પૂછ્યો બોલો કોણ છો? તો કે યાલી તમે ખુદા છો. પછી મુર્તઝા અલી એના ઉપર રાજી થયા. ઇમામ ફરમાવે છે અને કે છે નુસેરી તને અને તારી ઓલાદને કયામતના દિવસે પૂછાણું નથી. ફરમાન છે વાંચજો, કલામે ઇમામે મુબીનમાં છે, તને અને તારી ઓલાદને કયામતના દિવસે પૂછાણું નથી. પછી ઇમામે ફરમાવ્યું આટલો મોટો દરજ્જો એને તેના ઈમાનના સબબે મળ્યો. બાપા કે છે ફરમાનમાં છે કે આટલો મોટો દરજ્જો કેમ મળ્યો કે એને અને એની ઓલાદને પૂછાણું નહીં, વગર પૂછાણીએ અસલ મકાને વયા જશે. કા? તો કે એનું ઈમાન એટલું ઊંચું હતું કે એને આટલો મોટો દરજ્જો મળ્યો. શું હતું ઈમાન? એક જ ઈમાન હતું કે તું ખુદા છો. એક જ ઈમાન હતું કે તું ખુદા છો. મુર્તઝાલી હાજર, ઇમામ તું ખુદા છો. કાપી નાખો તો એ કીધું તું ખુદા છો. ઇમામ સુલતાન મોહમ્મદ શાહે ફરમાયું ઈરાનમાં 70,000 ઇસ્માઇલીઓને કાપી નાખવામાં આવ્યા, તે છતાં એ લોકોએ પોતાનું ઈમાન નહોતું મૂક્યું. ઈમાન કેવું? તો કે યાલી તું ખુદા છો. આટલો મોટો દરજ્જો ઇમામ કે છે એને પોતાના ઈમાનના સબબે મળ્યો. એનું ઈમાન એવું હતું કે નિંદારો મૌલાના હાજરીમાં હિન્દુસ્તાનની વિઝિટ લીધી, પીરે તો ઘણું કહી દીધું,
મૌલાના અબ્દુલ રહેમાન જામીનું નામ સાંભળ્યું છે? અબ્દુલ રહેમાન જામી સુન્નતુલ જમાતના પેશવા હતા, સુન્નીઓના પેશવા. અબ્દુલ રહેમાન જામી પણ અલીની તાકાત જોઈ અને ગર્ક થઈ ગયા એની અંદર. હમણાં હમણાં ની વાત છે, અબ્દુલ રહેમાન જામી હમણાં સુધી જીવતા હતા. એ લખી ગયા, મનજગ ફુરસદ ખુદે કરીમમ વહુબે કે બુદ્ધિ બસર જિંદગીરા, મૌલા તો બુદ્ધિ કેરા બંદે બુદ્ધિ બગોયમ અલી બાર ગોયમ અલીરા. કે કદાચ હું મરી જાય ત્યારે ખુદાવંદ તાલા મને સવાલ કરશે, હું મરી જાય ત્યારે ખુદાવિન કરીમ મને સવાલ પૂછશે કે જામી, એ પોતાને જામી તખલુસ કરતા હતા, અબ્દુલ રહેમાન નામ હતું, મુસ્લિમ સુન્ની લીડર હતા, મને પૂછશે ખુદા કે બોલ જામી, તું કોનો બંદો છો, કોના ઉપર મોહબ્બત રાખતો તો ને તારો ખુદા કોણ છે? કે તો હું જવાબ દઈશ, ગોયમ અલી બાર ગોયમ અલીરા, કે મારો ખુદા અલી છે, હું અલીનો બંદો છું, હું અલીનો બંદો છું, મારો ખુદા અલી છે અને અલી ઉપર જ મને મોહબ્બત હતી, સુન્નતુલ જમાતનો ઇમામ બોલે છે. અને એક મુસ્લિમ શાયરે લખ્યું, એક મુસ્લિમ શાયરે લખ્યું, આપણા ખોજાઓની વાત જ નથી કરતો, મુસલમાનોની વાત થાય છે. મુમિનો એક વખત આવશે, યાદ રાખજો, એક વખત આવશે ઇમામને ઓળખવાનો, દુનિયા આમ ઓળખી લેવાની, છીટકી વગાડીને ઓળખી લેવાની. મને યાદ આવે છે મુમિનો, કે સમય ઘણો નજીકમાં આવવાનો છે, કે દુનિયા ઇમામને ઓળખવાની છે. અને અત્યારે જે ઓળખી રહી છે એ ઓછું છે, અત્યારે જે ઇમામને ઓળખી રહી છે એ ઓછું છે. ઘણા લોકોએ કબૂલ કરી લીધું છે, દિલની અંદર પણ બોલતા નથી, દિલની અંદર કબૂલ કર્યું પણ બોલતા નથી. ને વખત આવશે કે દિલથી કબૂલ કરવાના છે, પછી જોજો અમારી શું હાલત થવાની. હું બતાવું 5-10 મિનિટની અંદર, 1.5 કલાક પૂરી થાય છે, મને બીક લાગે છે કે શું બોલું ને શું ન બોલું, ક્યાં જાઉં ને કેને કર ન જાઉં, કારણ કે વળી પાછું કંઈક શરૂ થાય તો બીક લાગ નીકળી જશે, અસલ કહેવાનું રહી જશે. હજી મુખી બાબાને એક બીજી ફરમાયું છે કે કંઈક બંદગી ના બારામાં બોલું, બંદગીમાં કેમ બેસવું એ બતાવું તો કમસે કમ 1.5 કલાક તો બતાવવું જ પડશે. હજી આ વિષયને આપણે બીજા 1 કલાકની રજા મળી ગઈ. મમ્મીનો એક વાત કહું, પુનાની અંદર આગા ખાન પેલેસ છે આપણા, હાજર ઇમામ નો હતો. 1979 માં એ પેલેસ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયાને ઇમામે મફત આપી દીધો, મહાત્મા ગાંધીની યાદગાર બનાવવા માટે. તમે વાંચ્યું હશે, છાપાઓમાં સાંભળ્યું હશે કે ઇમામે પોતાનું એ પેલેસ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયાને ગિફ્ટ તરીકે આપ્યું. અને જ્યારે ગિફ્ટ તરીકે આપવાનું ત્યારે ઇન્ડિયાના બધા પેપરોએ લખ્યું હતું કે એ પેલેસની કિંમત 2 કરોડ રૂપિયા હતી 1979 માં, ત્યારે તો 6 કરોડ થાય. 1979ની વાત છે જયારે અપાણું ત્યારની વાત છે. 2 કરોડની કિંમત પેપરો આંકી હતી એની, માર્કેટ વેલ્યુ 2 કરોડ રૂપિયા, એટલે 20 મિલિયન રૂપીઝ થાય ઇન્ડિયાના. હકીકતે દિનારો, એ વખતે જયારે પેલેસ આપવા ઇમામ પધાર્યા હતા ને, ગાંધી શતાબ્દીના દિવસે, ગાંધીના 100 વર્ષ પૂરા થયા હતા, ઓક્ટોબરની 2 તારીખને 1979ની સાલ હતી, ગાંધીની શતાબ્દી ઉજવાઈ રહી હતી એ વખતે આ પેલેસ અર્પણો હતો. ઇમામ પધાર્યા હતા પેલેસની અર્પણ વિધિ કરવા માટે. ત્યારે ત્યાંના એક જનસંગી પેપર, ગુજરાતીમાં પેપર નીકળે છે અને કાઢવા વાળા કટ્ટર હિન્દુઓ છે, જેને જનસંગી કહીએ અમે, અને જનસંગ એક પાર્ટી છે. એનો એમ છે કે મુસલમાનો બધા પાકિસ્તાન રહી જાય, કારણ કે હિન્દુસ્તાન હિન્દુઓનો દેશ છે. આ જનસંગી પાર્ટી છે, કટ્ટર આર્ય સમાજી લોકો, અને એ લોકો એવી પ્રોપેગેન્ડા કરે છે. એનું એક પેપર છે જન્મભૂમિ, એ ગુજરાતીમાં નીકળે છે, કારણ આખું ગુજરાત ગુજરાતી બોલે છે ને, આખી ગુજરાતની 5 કરોડની વસ્તી ગુજરાતી બોલે છે. એને ગુજરાતીમાં પેપર કાઢે છે જન્મભૂમિ, એમાં એને લખ્યું હતું. એ દિવસે જે દિવસે પેલેસની અર્પણ વિધિ થઈ એને લખ્યું, મારી પાસે પેપર મહેફૂઝ છે, એને હેડિંગ લખી હતી પોતાના એડિટોરિયલની અંદર. તંત્રી લેખ કયો ને તમે, એ તંત્રી લેખમાં લખેલું હતું, માનવ અને દેવ. એક જનસંખ્યા લખે છે, માનવ અને દેવ. પછી એને શું લખ્યું ખબર છે, કે ઘનશ્યામ દાસ બિરલા, ગાંધી ભક્ત, પાકિસ્તાનનો મોટામાં મોટો ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ, મોટામાં મોટી ઇન્ડસ્ટ્રી એની, 700 તો બ્રાન્ચ ચાલે છે એની આખા ઇન્ડિયાની અંદર, અબજોપતિ માણસ, આખા ઇન્ડિયામાં સૌથી વધારે પૈસો કોઈ પાસે હોય તો બિરલા પાસે છે.
બિરલા સરનેમ છે, સૈકડો દુકાનો, સૈકડો બંગલાઓ, સૈકડો મકાનો, સૈકડો હોટલો, ઘણું છે એનું, બે હિસાબ પ્રોપર્ટી છે. અને ગાંધી નો ભક્ત ખાસ, ગાંધી નો દોસ્ત, ગાંધીના સાથે રહેતો, ગાંધીના સાથે બેસતો ઉડતો અને ગાંધીથી એને લાભ લીધેલો, એ હિસાબે તરક્કી કરી ગયો એટલી બધી. લખે છે પેપર ની અંદર કે ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયાએ બિરલા પાસે માંગણી કરી કે દિલ્હીમાં તમારો જે પેલેસ છે ને એ મહાત્મા ગાંધીની યાદગાર બનાવવા માટે અમને આપી દો. દિલ્હીનો તમારો પેલેસ મહાત્મા ગાંધીની યાદગાર બનાવવા માટે આપો. તો બિરલાએ ના પાડી કે નહીં, એ મારા આરામ કરવાનું મકાન છે, નહીં આપું. અને ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયાએ પાછી પાર્લામેન્ટમાં રાખીને મંજૂરી લીધી અને બિરલા ઉપર લખ્યું કે તમારે પેલેસ આપવો પડશે, કારણ કે ગવર્નમેન્ટને હેડક્વાર્ટર એટલે કે કેપિટલ દિલ્હીમાં હોવાથી મહાત્મા ગાંધીની યાદ દિલ્હીમાં જ રાખવી છે અને એના માટે તમારો પેલેસ તમે આપો અને જે કંઈ પણ માર્કેટ વેલ્યુ થશે એ ગવર્નમેન્ટ પે કરવા તૈયાર છે. માર્કેટ વેલ્યુ તમે લઈ લો અને આપી દો. તો બિરલાએ ના પાડી કે માર્કેટ વેલ્યુ ઉપર બી નથી આપવો, મારે મારો બીજો મકસદ છે પેલેસનો. તો ગવર્મેન્ટે ફોર્સ કર્યો કે ગવર્મેન્ટ જબરદસ્તીથી એ પેલેસ લઈ લેવાની, તમે નહીં આપો. તો બિરલાને ડર લાગ્યો કે ગવર્મેન્ટ જટી લેશે, તો તેઓ સુપ્રીમ કોર્ટમાં ગયા દિલ્હીની અને ઇસ્તે આર્ડર લાવ્યા કે મારે નથી આપવો. એ પેપરમાં લખ્યું છે કે બિરલાએ ના પાડી દીધી. પછી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ માંડી વાયરું કે ભાઈ કોર્ટમાં ગયો અને ઇસ્તે આર્ડર લેવો તો જવા દો. કે માંડી વાયરું એને લખ્યું કે આનું નામ માનવ, ખુદગરજી અને લાલચી માનવ, કે ઇન્ડિયામાં પેદા થયો, જાતનો હિન્દુ છે, મહાત્મા ગાંધીના હજારો અહેસાનો છે, મહાત્મા ગાંધી ભેરો ખાધું પીધું બેઠો ઉઠો છે એનો બાપ વગેરે, અને એને પોતાનો પેલેસ માર્કેટ વેલ્યુ લઈને બી ગાંધીને ન આપ્યો, આનું નામ માનવ. શા માટે બી લખ્યો એને કે ગવર્મેન્ટ ઓછા પૈસા આપશે અને પબ્લિકમાં ડબલ પૈસા, કારા નાણા બી મળે ને, ગવર્મેન્ટ વ્હાઈટમાં આપે તો કેટલા આપે, ઓછા આપે કે એટલે નહોતો આપ્યો કે આ ખુદગર આને કહેવાય માનવ. કે પછી એને લખ્યું હી રાઈને સાગા ખાન પ્રિન્સ કરીમ અલ હુસૈની ન તો હિન્દુસ્તાનમાં પેદા થયા છે, નથી એ જાતના હિન્દુ, નથી એને હિન્દુસ્તાનથી કોઈ સંબંધ, નથી એને ગાંધીજીને જોયા, નથી એ ગાંધીજીના દોસ્ત. આમ છતાં પણ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયાએ જયારે રિક્વેસ્ટ કરી કે હિઝ હાઈનેસ તમારો પુણેનો પેલેસ માર્કેટ વેલ્યુ ઉપર લેવા અમે તૈયાર છીએ, ત્યારે હિઝ હાઈનેસે પૂછ્યું કે શા માટે, તો કે અમે મહાત્મા ગાંધીની અને કસ્તુરબાની યાદ બનાવવા માંગીએ છીએ, યાદગાર બનાવવા. તો હિઝ હાઈનેસે કીધું કે ગાંધીજીની ને કસ્તુરબાની જો યાદ કાયમ કરવી હોય તો મારે પૈસા નથી જોતા, મફત લઈ લ્યો મારો પેલેસ, નથી કે જાતનો હિન્દુ, નથી એને ઇન્ડિયાથી કોઈ સંબંધ. આમ છતાં બી પોતાના મુરીદોના ખાતર એ આગા ખાને આખો પેલેસ ગવર્મેન્ટને મફત આપ્યો, આનું નામ દેવ. એક જનસંગી લખે છે માનવ અને દેવ, ઇન્સાન અને ભગવાનમાં કેટલો ફરક છે એને એમાં બતાવ્યું હતું. ત્યારે એમને થયું કે સાબા આ અમારા ઇમામના વખાણ એ લોકોના મોઢા ઉપર સાંભળા મમ્મીનો. હું તમને એક વાત કહું, આજે અમને 3 વર્ષથી આવી ખબર પડી છે કે મૌલાના હાજર ઇમામ શાહ કરીમ અલ હુસૈની 3rd વર્લ્ડના માટે કામ કરી રહ્યા છે. અમે જાણીએ છીએ 3 વર્ષથી, અને ઇમામે પોતે બી દરબાર વખતે સિલ્વર જ્યુબેલીના દરેક ઠેકાણે ફરમાવ્યું હતું કે હવે અમે એવા સેન્ટરોની વિઝિટ લેશું જ્યાં આજ સુધી કોઈ ઇમામ નથી ગયો, અને ઇમામે ઇશારાઓ આપ્યા હતા કે 3rd વર્લ્ડના માટે અમે કામ કરવાના છીએ. હવે જીદારો એક વાત કહું, અમારા ઇન્ડિયાની અંદર જ્યાં 60% ગરીબી છે, આ ક્રિશ્ચનો એના મિશનરીઓ આવે છે ગામડાઓમાં, અને એ ઝૂંપડાઓમાં જે હરિજન લોકો, લંબાળા લોકો, ભીલ લોકો, ગોંડ લોકો, એવા લોકો, કોરી, વાઘરી, ચમાર, મોચીઓ, એવા જે ગરીબડાઓ પડ્યા છે ઝોપડીમાં, એક ટેમ ખાય, એક ટેમ ન રીએ, ન ખાય, ભૂખા રહીએ, કપડાં પહેરવા ન હોય, છોકરા નાગા ફરતા હોય, ભણેલ ગણેલ ન હોય, એવી ઢેઢ જેવી જિંદગીના એ લોકો જે ઝૂંપડાઓમાં પડ્યા હોય, ગંદાતા હોય, એક જ ઝૂંપડી, ન્યા જ સુવે, ન્યા જ ખાય, ન્યા લોકો જાય છે ક્રિશ્ચિયન મિશનરીઓ ને પાદરીઓ ને એના ફાધરો બધાય. રોજ છાપા વાંચતા હોય ઇન્ડિયા નામે, ન્યા જાય એને 5 કેજી ચાવલ આપી આવે એક થેલીમાં. ઇન્ડિયામાં 2 રૂપિયા કિલો ચાવલ મળે એટલે 10 રૂપિયા થાય તમારો $1 કે $1.25. 5 કિલો ચાવલ આપે, 1-2 ધોતિયા આપે પહેરવા માટે, 1 કોટનની સાડી આપે 15 કે 16 રૂપિયાની એની બાયડી માટે, અને કહે છે આ છોકરાઓને સ્કૂલે મોકલો ને, શા માટે નથી મોકલતા આવો, કારણ કે હિન્દુ લોકો એને હાથ ન લગાડે, એની સાથે વાત ન કરે, છૂતછાતનો બહુ ભેદભાવ એની સાથે, એના ગોરાનું પાણી ન પીએ, એના પાસે બધું નોખું નોખું, અને આ લોકોને ઓલા ધોળા કપડાં પહેરીને જાય ને પોતાના ગલેથી લગાવી લઈએ, બચ્ચાને મોકલજો અમારી
ચર્ચ સ્કૂલમાં અમેને ભણાવીને હોશિયાર બનાવશ. આ રાખો ચાવલ ખાજો, ભૂખા નહીં રહેતા. આ ધોતી પહેરવા માટે આ સાડી 50 રૂપિયાનો માલ વધારે થી વધારે હોય. 50 રૂપિયા એટલે $6, એટલું જ માલ આપી આવે ખાલી. અને મીઠી મીઠી વાતો કરે ને, જયારે ઝૂંપડીની બહાર નીકળે ને તો ઓલા બાપ અને મા બે ઘરના મોટા હોય ને, અમે ફોટા જોયા છે પેપરમાં હો, એના પગ માથે માથું મૂકીને કહેશે, દોરા નેવું દેવડું કે તમે અમારા ભગવાન છો, તમે ખુદા છો. એના પગમાં રોવે માથું મૂકીને, આંસુ પચાડતા હોય એના પગ ઉપર ને માથું ઘસે, ઓલો ઉભો કરે કે બાપા ઉભો થા નહીં દોરા કીએ. દોરા એટલે સાહેબ તું મારો ભગવાન છો કીએ, તું ભગવાન છો. અમે કીધું 50 રૂપિયામાં ભગવાન? આવી ગરીબ જનતા થર્ડ વર્લ્ડ ની અંદર કે 50 રૂપિયાનો માલ આપો તો ઈમાન તો ઈમાન, બધું વેચીને એક માણસના પગ ઉપર માથું મૂકીને કહે કે તું ભગવાન છો. તો પછી યાદ રાખજો, કરીમલ હુસૈની ત્રીજા વિશ્વના ગરીબ લોકો માટે એજ્યુકેશન ની સગવડતા આપશે, હેલ્થ ની સગવડતા આપશે, અને હાઉસિંગ ના રહેઠાણ ના ક્ષેત્રે સગવડતા આપશે. અને 17 કે 18 વર્ષ પછી એના રિઝલ્ટો સામે આવશે તો એ ગરીબ કોમ ત્રીજા વિશ્વની પુકારશે કે કરીમ તું અમારો ભગવાન છો, તું અમારો ખુદા છો, તું અમારો માલિક છો. અને બીજો કોઈ ખુદા હોય તો અમે નથી માનતા, તને માનીએ છીએ. એ પ્રજા કહેવાની, કારણ કે 50 રૂપિયામાં ભગવાન કહેતા અમે જોયા છે સાહેબ. એ લોકોને અમે ભૂખા બેઠા હોય ને કોઈ હાથ લગાડવા તૈયાર નહીં. તમારા જેવો માણસ નીકળે ને ઝૂંપડા પાસેથી તો મોઢા ઉપર રૂમાલ નીક લગાવી અને ભાગવા માંડી જાય, કાં તો કે વાસ આવે છે, ગંધાય છે એ લોકો. અને એ લોકોને આ 50 રૂપિયાનો માલ આપી અને ભગવાન બની જાય છે. આ લોકો ધર્મ બદલાવી દે છે, ક્રિશ્ચિયન બની જાય છે તરતે તરત. આ લોકો જેમ કેમ કબૂલ કરી લે, કાં તો કે તમે અમારા ભગવાન છો. અને આ ઇમામ કરશે તો એના માટે કાંઈ નહીં, આ તો ઘર આપવાનો છે ને, આ એને એજ્યુકેશન આપવાનો છે, આ એને હેલ્થ ની સગવડતા આપવાનો છે, બીમારીના ઇલાજ કરવાનો છે. અને કહેશે કે આ તું ભગવાન છે અમારો. અને જોવો મમ્મીનો 3 વર્ષ થી આ કામ શરૂ કર્યું છે, અમને હજી ખબર નહીં પડે, 15 કે 16 કે 18 વર્ષ પછી જોજો તમને ખબર પડશે કે કેટલા લોકો એને ઓળખવા માંડ્યા છે. હિન્દુસ્તાનના ઇસ્નાસ્ત્રીઓ અને મુસલમાનો આપણા ધર્મના વિરુદ્ધ કિતાબો બહાર પાડી રહ્યા હતા. એમાં એક હાજી ગુલામ અલી હાજી ઇસ્માઇલ ખોજામાંથી ઇસ્નાસ્ત્રી થયો હતો, અને કેદલજી ધનજી કાબા એ બી ખોજામાંથી ઇસ્નાસ્ત્રી થયો હતો. આ લોકોએ કિતાબો બહાર પાડી છે આપણા ધર્મના વિરુદ્ધ. પછી આપણા મિશનરીઓ હતા, જમાલ બોગા ને આસમ બોગા ને વર્તેજી મિશનરી ને બધા એની કિતાબના જવાબ લખતા. સરપંચના સોટાનો માર, આગા ખાનની ખુદાઈનો ઝડકાટ, એદલજી ધનજી કાબાના સવાલના જડબાતોડ જવાબ, અને આવી કિતાબો લખતા. પછી ઇમામ સુલતાન મોહમ્મદ આવ્યા તો પ્રેસિડેન્ટે પેશ કરી કે ખુદા વિના અમે કામ કરી રહ્યા છીએ. ઇમામે જોયું આ શું છે બધું કે, તો ખુદાવીન કે મુસલમાનો અમારા વિરુદ્ધ લખે છે કે અમે એના વિરુદ્ધ લખીએ છીએ, અમે એના જવાબ આપીએ છીએ. ઇમામ કે પ્રેસિડેન્ટ મગર એ ક્યાં કરતા હોય છે, આ કરો છો શા માટે? તો ખુદા આપણા મઝહબ ઉપર કિચડ ઉછાલે છે કે અમારે ખાવા બેસી જવું કે જવાબ દેવો નહીં કે અમે એને જવાબ દઈશું કે ફિર ક્યાં આવા ઇમામ કે કોઈ નતીજા નીકળા? તમે લખશો એ લખશે, તમે લખશો એ લખશે, ક્યાં ફાયદા ઇમામ કે? પ્રેસિડેન્ટ બાપા કે છે મિશન કા કામ કરના હૈ, લોકો કો કન્વર્ટ કરના હૈ, ઇસ્માઇલી મઝહબ મેં લાના હૈ. ઇમામ કે એવું કામ કરવું હોય તો હિન્દુને કન્વર્ટ કરીને આપણા ધર્મમાં લાવો, મુસલમાન કો હમારે હાલ પે છોડ દો. ઇમામ કે છે પ્રેસિડેન્ટ, મુસલમાનો કો ઇમામ પે છોડ દો, જબ વખત આયેગા. ઇમામ કે છે જબ વખત આયેગા ઇમામ ચિટકી બજાયેગા. આમ બાપાએ બજાવી, જબ વખત આયેગા ઇમામ ચિટકી બજાયેગા, સારી દુનિયા કા મુસલમાન હમકો માન લેગા. પ્રેસિડેન્ટ વો વખત કા હમકો ઇંતજાર હૈ, અગર તુમકો મિશન કા કામ કરના હૈ તો હિન્દુ કો કન્વર્ટ કરો. વખત આવશે ત્યારે અમે ચીટકી વગાડવાના છીએ, અને અમે ચીટકી વગાડશું બધા મુસલમાનો અમારા ઝંડા નીચે આવી જશે. આજે મુસલમાનોને તમે પૂછો, એ કે છે કુરાનમાં લખેલું છે, હદીસ છે રસુલુલ્લાની, કે જે કંઈ કુરાન અને હદીસમાં છે એ 1400 વર્ષ સુધી શું થવાનું છે એ જ છે, એના પછી શું થવાનું છે એ નથી કુરાનમાં. 1400 વર્ષ પૂરા થઈ ગયા, 100 વર્ષ માથે થયા છે, અને જે કાંઈ થશે એ મુસલમાન જાણતા નથી શું થવાનું છે. અને અત્યારે લોકોને અહેસાસ થાય છે કે મુસ્લિમ દેશો ઘણા છે, મુસ્લિમો પાસે પૈસો ઘણો છે, પણ એક સંપી નથી, ઝઘડાઓ છે આપસમાં. ઈરાન ઈરાક લડતા હોય તો મિસર સાથે એ લોકોનું પટતું ન હોય, તો અફઘાનિસ્તાન ને પાકિસ્તાન લડતું હોય કે આપસમાં એકબીજાની દુશ્મનીઓમાં કપાઈ રહ્યા છે અને પૈસો વેસ્ટ થઈ રહ્યો છે. જો એ બધા દેશો એક સંપી કરે તો રશિયા અને અમેરિકા ને નચાવી દે એવું એ લોકોને લાગ્યું છે. અને કાલે જો એ લોકો સમજશે ને કે એક માણસની જરૂર છે કે બધા મુસ્લિમ દેશોને એક પ્લેટફોર્મ ઉપર લાવે, અને એવો માણસ જો એ ગોતવા નીકળશે તો કરીમલ હુસૈની સિવાય બીજો કોઈ નહીં મળે. અને એના માટે આજે અમે ઇન્ડિયાના મુસલમાનોથી સાંભળ્યું
ઇન્ડિયાના સારા સારા એજ્યુકેટેડ મુસલમાનો અને એના આલિમો કે છે શાબાશ આગા ખાન કો શાબાશ કી આટલા આટલા મુસ્લિમ દેશો છે કોઈએ મુસલમાનો માટે યુનિવર્સિટી ન બનાવી આટલા આટલા મુસ્લિમ દેશો છે એના બાદશાહો છે ચાર ચાર છ છ ને બાર બાર બાળીઓ કરી રહ્યા છે પણ કોઈને ખ્યાલ પેદા નથી એ લોકો કે છે કે પૈગંબર મોહમ્મદનું કલ્ચર જે હતું આર્કિટેક્ચરનું બિલ્ડિંગો બનાવવાનું છે ઇસ્લામિક કલ્ચર હતું એ ભૂસાઈ ગયું હતું અને અમારા અરબ દેશો પશ્ચિમનું આંધ્રું અનુકરણ કરી રહ્યા હતા વેસ્ટર્ન કન્ટ્રીનું અનુકરણ કરી રહ્યા હતા અને એ કલ્ચર સાવ ખલાસ થઈ ગયું હતું એને જીવતું કોઈ રાખ્યું હોય અને આર્કિટેક્ચરનો એવોર્ડ બહાર પાડ્યો હોય તો એ એક કરીમ આગા ખાન હતો આજે મુસલમાનો કહી રહ્યા છે કે મોહમ્મદના માટે કોઈને પેટમાં બૈરું હોય તો એ કરીમને બૈરું હતું કોઈ મુસ્લિમ દેશના નેતાને પેટમાં નથી બૈરું આજે મુસલમાનો કે છે કે આગા ખાનને 3.5 અબજ રૂપિયા ડાલકર જો યુનિવર્સિટી બનાવી હૈ વો ક્યા આપને ખોજે લોગો કે લિયે બનાવી હૈ કે અરે ઉસકે ખોજે તો બિચારે કે 1 યા 2% હોંગે કે 98% તો મુસ્લિમ પડતે હૈ કે આજે લોકો છાતી ઠોકીને કે છે અને મોમિનો 1976 માં પાકિસ્તાનના ફોરેન મિનિસ્ટરે કે કોન્ફરન્સ તલબ કરી હતી મૌલાના કૌસર નિયાઝી એના સંચાલક હતા એ મિનિસ્ટર હતા અને કોન્ફરન્સ એની હતી દુનિયાભરથી મુસ્લિમ લીડરોને બોલાવ્યા હતા એક્સપર્ટ મુસ્લિમ લીડરો ધર્મના જાણના 172 આલિમો ભેરા થયા હતા કટ્ટર સુન્ની મઝહબના ફોલોવર જેને મઝહબમાં બહુ ઊંડાણથી ગયેલા અવળી મોટી મોટી દાઢીઓવાળા એકદમ કટ્ટર સુન્ની માણસો એનો પ્રેસિડેન્ટ કોણ હતો તમને ખબર છે એ કોન્ફરન્સનો પ્રેસિડેન્ટ કોણ ગવર્નમેન્ટ ઓફ પાકિસ્તાને ન્યૂઝ બુલેટિન બહાર પાડી હતી કોણ હતો તમને ખબર છે એનો પ્રેસિડેન્ટ કોણ હિઝ હાઈનેસ પ્રિન્સ કરીમ આગા ખાન નહોતી દાઢી નહોતો પાયજામો નહોતી શેરવાની ઇમામ એના પ્રેસિડેન્ટ હતા અને એ લોકોએ કબૂલ રાખ્યું એ બધાએ મળીને કબૂલ રાખ્યું કે હિઝ હાઈનેસ અમારા પ્રેસિડેન્ટ બને શા માટે મુસ્લિમ લીડરોએ માન્યું એક દિવસ મુસ્લિમો માની લેશે એક દિવસ જનતા માની લેવાની કારણ કે જનતા ખાલી એના લીડરની હરિઝંડીની વાટ જોઈ રહ્યા છે અને દુનિયાના મુસ્લિમો એની દામન પકડી લેવાના થર્ડ વર્લ્ડના ગરીબો કહેશે કે કરીમ અમારો છે અને યાદ રાખજો ગોલ્ડન જ્યુબેલીનો ટાઈમ તમારા હાથમાં નહીં રહે લખી રહ્યો કિતાબની અંદર કે ઇન્ડિયાનો એક મિશનરી કહેતો ગયો છે ગોલ્ડન જ્યુબેલી તમારા હાથમાં નહીં આવે કારણ કે મેં નૂરા મુબીન વાંચ્યું છે તમે વાંચી લેજો એક વખત સુલતાન મોહમ્મદ શાહની જયારે ગોલ્ડન જ્યુબેલી શરૂઆતમાં થવાની હતી નૂરા મુબીનમાં લખેલું છે સુલતાન મોહમ્મદ શાહની ગોલ્ડન જ્યુબેલીનો વખત આવ્યો અને ઇમામે પરમિશન આપી ખોજા કુમને ને ફાળો ખેડ્યો તો બધે ઠેકાણે મુસલમાનોને ખબર પડી તો મુસ્લિમોએ મિટિંગ કરી અલીગઢ યુનિવર્સિટી બનાવનાર સુલતાન મોહમ્મદ શેખીએ 30 લાખ રૂપિયા જમાનામાં ભેરા કરી દેનાર સુલતાન મોહમ્મદ શેખીએ મુસલમાનો માટે કામ કરનાર ને વાઇસરાય પાસે જઈને મુસલમાનોને રિપ્રેઝેન્ટ કરનાર બધું કામ એને કર્યું છે આપણી બી એની ચુબેલી મનાવશું કે પછી મોટા મોટા રાજા રજવાડા અને પારસી કોમના લીડરને નવરોજી માણેકજી દુમાસિયા જે વાઇસરાયની કારોબારી કમિટીનો મેમ્બર હતો ને જેને કિતાબ બહાર પાડી છે આગા ખાન એન્ડ હિઝ એન્સેસર્સ ગુજરાતી ટ્રાન્સલેશન છે આગા ખાન અને તેના પૂર્વજો એ પારસી લીડર હતો બાપાથી બહુ પ્રભાવિત થયો હતો એ બધા ભેરા થયા કલકત્તામાં રોયલ એક્સચેન્જ ક્લબની અંદર 5 જાન્યુઆરીના મિટિંગ ભેરી કરી લોકોએ કે ખોજા લોકો પોતાના ગુરુ આગા ખાનને સોનાથી તોલી રહ્યા છે ખોજા જેવી ગરીબ કોમ જો આગા ખાનને તોલતી હોય તો અમે રાજા રજવાડા કે જેના માટે આગા ખાને ઘણું કર્યું છે કે પારસી માટે ઘણું કર્યું છે અમારા માટે ઘણું કર્યું છે અમે બધા ફાળો આપશું અને ખોજા પહેલા અમે તોડીને બતાવશું એ લોકોએ કમિટી બનાવી 8 માણસની નૂરા મુબીન વાંચો એનો પ્રેસિડેન્ટ નિમો જેને એનું નામ હતું સર અબ્દુલ હલીમ ગઝનવી સુન્ની મુસલમાન એનો પ્રેસિડેન્ટ અને રાજા રજવાડા એના મેમ્બર વૃંદાવનના મહારાજા ધીરાજને બરોડાના મહારાજા ધીરાજને બધાને ભેળા કર્યા એ બધા એના મેમ્બરો અને આપણે ગોલ્ડન જ્યુબેલી મનાવશું અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી મિટિંગ બેઠી બધા મુસલમાન ફાળો કરશે અને સુલતાન મોહમ્મદને ગોલ્ડનથી તોડશે પહેલે આપણે તોડશું કે ઇમામને ટેલિગ્રામ મોકલા હતા કે અમે તોડશું ખોજાઓ તોડતા હોય તમે બી તોડશું બાપાએ ના પાડી હતી બાપા એ લોકોને તારના જવાબ આપ્યા હતા પેપરમાં આવ્યા હતા કે તમે જે નક્કી કર્યું છે તમારા જજ્બાતની હું કદર કરું છું ઇસ્માઈલી કોમ જે મને તોડી લઈ છે એ ગોલ્ડ બી હું રાખવાનો નથી એ હું સમાજની ભલાઈ માટે ખર્ચ કરવાનો છું અને તમે જે પૈસો મને તોડવા માટે ખર્ચ કરો છો એ એજ્યુકેશન કે બીજા સારા કામમાં ખર્ચ કરો ઇમામ એને જવાબ આપ્યો હતો એ લોકો ઉપર ઇમામ સુલતાન મોહમ્મદ થોડાક જ અહેસાન કર્યા હતા તો એની ગોલ્ડન જ્યુબેલી મનાવવા તૈયાર થઈ હતા કારણ કે ઇન્સાનની અંદર વફાદારી જેવી કોઈ ચીજ હોય છે અને આ કરીમ જો 25 વર્ષ સુધી ગોલ્ડન જ્યુબેલીને હજી 22 વર્ષની વાર છે 22 વર્ષ પછી ગોલ્ડન જ્યુબેલી સાથે 3 વર્ષ ત્યાં કામ કરી રહ્યો છે 25 વર્ષમાં એના થર્ડ વર્લ્ડના કામના પરિણામો બહાર આવશે 25 વર્ષ અમારા માટે કર્યું અમે એની કદર નથી કરી હવે 25 વર્ષ બહારના લોકો માટે કરે છે અને એનું પરિણામ જ્યારે બહાર આવશે બહારની કોમો ઓળખી અને કહે છે આગા ખાન તું અમારો છો તો
અમારો માલિક છો, અમારો ધણી છો. અગર તને આ લોકો તોલે તેની પહેલા અમે અમારા કલેજા કાપીને તને તોલશું, હા અમારા દિલ મૂકશું છાબડામાં અને તને તોલશું. હિન્દુસ્તાનની ગરીબ પ્રજા ભીખ માંગતી કોમ આવીને કહેશે કે ઈ લાઈને અમારી આંખો આંખો કાઢી અને છાબડામાં રાખીને તને તોલશું, કારણ કે તે અમારા માટે એવા કામ કર્યા છે, તે અમારા માટે એવા કામ કર્યા છે. એ લોકો તોલવા બહાર આવશે. અને પછી તમે પૂછો કે મિશનરી અમારું શું થશે, તો તમારી ડાયરીમાં લખી લેજો, સુલતાન મોહમ્મદ ના ફરમાન અમર થવાના છે, કોઈ દી ફેલ નહીં થાય. ઇમામે અમને ફરમાયું હતું કે એક વખત એવો આવશે, ઇમામે પોતાનો કોટ પકડીને કીધું, એક વખત એવો આવશે કે તમને મારા કપડાના દીદાર નહીં થાય, તમને તમને મારા કપડાના દીદાર નહીં થાય, અમારા માટે વખત આવવાનો છે. લખી લેજો મમીનો, આ વખત અમારી જિંદગીમાં આવવાનો છે, ચોક્કસ આવશે, એમાં જરાય શંકા નથી. કારણ કે અમે અમે એના ફરમાન નથી માન્યા. 25 વર્ષની જવાની ભર જવાનીમાં હતો, 21 વર્ષથી લઈ અને 46 વર્ષ સુધી 25 વર્ષનો ભર જવાનીનો પીરિયડ ઇસ્માઈલી ભોગને આપ્યો. શું વૈરું કયો મમીનો, શું વૈરું તમે કયો? એ શાદી કરતી વખતે બોલ્યો તો અમારા વાલા રોહાની બચ્ચાઓ, અમને લાગે છે કે અમે હવે યુવાન નથી રહ્યા, અમારી યુવાની અમે અમારી જમાત માટે ખર્ચ કરી નાખી, આખી યુવાની જમાતને આપી. શું પરિણામ આવ્યું? કેટલા લોકો બૈતુલ ખ્યાલમાં આવે છે, કેટલા લોકો 4 વાગે બંદગી કરે છે, કેટલા ટકા સાંજની હાજરી થાય છે, કેટલા લોકો ચોખ્ખી દસો નાપે છે. વિચાર તો કરો, શું ન્યાલ કર્યો ઇમામને. એની જિંદગીના 25 વર્ષ તો લઈ લીધા, કર્યું શું? 25 મિનિટ બી ઇમામને દેવાનો ટાઈમ નથી અમારી પાસે. એ તો જમાનાના થપ્પડ લાગશે ત્યારે યાદ આવશે સાહેબ, આજે યાદ નહીં આવે. અને એ વખત દૂર નથી, એ વખત દૂર નથી, કારણ ઇન્ડિયામાં પધરામણી થઈને મુંબઈના દરખાનામાં ઇમામ પેલે પધાર્યા. 4 વાગ્યાનો ટાઈમ હતો, 4:45 એવા, 1 કલાક ફરમાનો કર્યા ને સીધા આવી ગયા. ઇમામે કીધું ખાલી વખાણ કર્યા જમાતના, જમાતના ડિસિપ્લિનના વખાણ થયા. ઇમામે 25 વર્ષની સિલ્વર જ્યુબલીની વાત કરી કે 25 વર્ષ કઈ નાની સુની વાત નથી. અને પછી ઇમામે ફરમાવ્યું કે જે કંઈ ખાસ ફરમાન કરવાનું છે એ હું દરબારમાં કરીશ. ત્યાર પછી ઇમામ કરીમાબાદ ગયા, 5 થી 6 નો પ્રોગ્રામ હતો. ત્યાં બી ઇમામે એવું જ ફરમાન કર્યું અને કીધું કે જે ખાસ ફરમાન છે એ હું દરબારમાં કરીશ. ત્યાર પછી 6 થી 7 હસનાબાદનો પ્રોગ્રામ હતો, 42,000 ઇસ્માઈલીઓ જમા થયા હતા. ત્યાં ઇમામે ફરમાન કર્યું, બાબા કે આજે હું બહુ ખુશ છું, આટલી બધી જમાત ભેરી થઈ છે. બાબાએ ખૂબ વખાણ કર્યા. પાગા ખાન યુનિવર્સિટીના થોડાક બારામાં બોલ્યા ઇમામ અને પછી કે જે કંઈ ખાસ કહેવાનું છે એ મેં દરબારમાં કહીશું. અને 16મી આ 11મી જાન્યુઆરીની વાત છે, જે દિવસે ઇમામ પધાર્યા હતા. 10ના પધાર્યા, 11ના 3 જમાતખાના મેન જમાતખાનામાં દીદાર આપ્યા. 16 તારીખે દરબાર હતો વલ્લભભાઈ સ્ટેડિયમમાં, 90,000 ઇસ્માઈલીઓની હાજરી હતી. અને મૌલા 11:30 વાગે દિવસના પધાર્યા. મૌલા માતા સલામત બેગમ સલીમા અને અમીન મોહમ્મદ પ્રિન્સ ત્રણેય બેસી ગયા. એટલે અમારા પ્રેસિડેન્ટ ફેડરલ કાઉન્સિલ ફોર ઇન્ડિયાના બદરુદ્દીન આઈ મોરાણી ઉભા થયા. અને ઇમામને કહે છે ખુદાવીન કે મેં 10 મિનિટનું લેક્ચર તૈયાર કર્યું છે અને હિન્દુસ્તાનના ઇસ્માઈલીઓ વતી હું બોલવા માંગુ છું. ઇમામે રજા આપી એટલે તેઓ માઇક ઉપર આવ્યા. હજી ઇમામનું ફરમાન નથી થયું. ઇમામ બેઠા અને ફેડરલના પ્રેસિડેન્ટ સ્પીચ લખીને લાવ્યા હતા 10 મિનિટની, એ બોલ્યા. પાછી સ્પીચ એને, એના ખાસ તેની અંદર શું કન્ટેન્ટ હતું એ તમને કહું કે ખુદાવીન તારા નૂર થકી અમને એંધાણ મળ્યું છે કે અમારે કઈ દિશામાં મોઢું ફેરવવું. 25 વર્ષથી આ લાગ લગાડ છે, મહેનત કરી છે, તારા ફરમાનોથી અમે સુખી થયા છીએ. તે વારંવાર અમને દોડવણી આપી છે, અમે તારા ઘણા જ અહેસાનમંદ છીએ. યા માલિક, તારા લાખો કરોડો શુકરાના છે કે તારા અહેસાનના પ્રતાપે, તારી રહેમતના હિસાબે આજે અમે તારી સિલ્વર જ્યુબેલી ઉજવવા ભાગ્યશાળી થયા છીએ. પછી એને કીધું હિન્દુસ્તાનના ઇસ્માઈલીઓની ઈચ્છા છે ખુદાવીન, અને એના વતી હું બોલી રહ્યો છું કે આજ પ્રમાણે તારી દયા અમારા ઉપર રહીએ અને ભવિષ્યમાં અમે તારી ગોલ્ડન જ્યુબેલી, ભવિષ્યમાં અમે તારી ડાયમંડ જ્યુબેલી, ભવિષ્યમાં અમે તારી પ્લેટિનમ જ્યુબેલી ઉજવવા ભાગ્યશાળી થઈ શકીએ. લોકોએ તાલીઓ મારી હતી. સ્પીચ પૂરી કરી, મોરાણી નીચે બેસી ગયા આવીને. પછી ઇમામ ફરમાન કરવા ઉભા થયા. ખુદાની કસમ, એકેય શબ્દ ઇમામ ન બોલ્યા આ સ્પીચનો, કાંઈ રેફરન્સ ના આપ્યો ઇમામે કે તમારા પ્રેસિડેન્ટે આમ કીધું, તમારા પ્રેસિડેન્ટે નૂરની વાત કરી, તમારા પ્રેસિડેન્ટે ગોલ્ડન ડાયમંડ અને પ્લેટિનમની વાત કરી. એક શબ્દ ન બોલ્યા. પ્રેસિડેન્ટ શું બોલ્યા એનો બી રેફરન્સ ઇમામે ન આપ્યો. ફરમાન જે જૂના કર્યા હતા દરખાના, કરીમાબાદ, હસનાબાદ, એ જ ફરમાનો કર્યા. આગા ખાન યુનિવર્સિટીનો થોડો વધારે બોલ્યા અને એક સેન્ટેન્સ નવો બોલ્યા. ઇમામે ફરમાયું, અમારા વાલા રૂહાની બચાવો, યાદ રાખજો 17 વર્ષ પછી આપણે 21મી સદીમાં દાખલ થશું. આના પછી તો ડિસ્કસ થઈ કલાકો સુધી કે આનો મતલબ શું.
1983 ની વાત છે સિલ્વર જ્યુબિલીની બરાબર તમે 70 વર્ષ મિલાવો એટલે 2000 આવી જાય 21મી સદી શરૂ થઈ જાય પણ એ કોઈ નવી વાત હતી એ તો બચ્ચા બચ્ચાને ખબર હોય કે 1983 માં 70 વર્ષ નાખો એટલે 21મી સદી શરૂ થાય આ બોયલાસા માટે ઈમામ મતલબ શું હતો આની પછવાડે તમે ઓલું યાદ રાખો એ સ્પીચ હતી ગોલ્ડન જ્યુબિલી ડાયમંડ જ્યુબિલી પ્લેટિનમ જ્યુબિલી ઈમામે કીધું એ બધી જુદી વસ્તુ છે 70 વર્ષ સુધી જુઓ શું થાય છે 21મી સદીની શરૂઆતના પહેલા જોઈ લેજો કે દુનિયાવાળા શું કરે છે તમને આવવા દે છે કે નહીં આ લાઈનમાં એ તો જોજો તમે આ લાઈનમાં તમે આવી શકો છો કે નહીં એ તો જોજો ઇમામ સુલતાન મોહમ્મદ શાહે 65 વર્ષ પહેલા ફરમાયું હતું બૈતુલ ખ્યાલના ફરમાનની ચોપડીમાં છે અમારા વાલા રૂહાની બચાવો હવે તમારો પુલ ઘણો નજીકમાં તૂટવા વાળો છે વાંચવું હોય તો વંચાવું ફરમાન કાઢીને હવે તમારો પુલ ઘણો નજીકમાં તૂટવા વાળો છે પછી ઇમામે કીધું એક કલાક ઇબાદત અને દસ્તોરની જરૂર છે જો આ બે ચીજોમાં તમે બરાબર હશો તો પુલ નહીં તૂટે નહીં પણ પછી નહીં કહેતા ઇમામ કે છે કે અમારા પીર મુર્શીદે અમને ચેતવ્યા નહીં એ વાતને બી 60-65 વર્ષ થયા કરે છે ઇબાદત કોઈ કેટલા ટકા હાજરી છે 2%, 3%, 4% હું બેતુલ ખ્યાલની વાત કરું છું 4-5% પૂછો આ લોકોને કેટલા આવે છે આની અંદર છે કોઈને મારફતની પરવા ઇમામ અહીં સુધી આવીને બોલ આપી જાય છે કોઈ બંદગી કરવાવાળું કોઈને મારફત જોતી નથી બધાને શરિયત જોઈ છે જાજો શરિયત ભેરા એ વખત આવવાનો છે દુનિયા ઓળખથી આગળ વધી જવાની ઈમાનની અંદર અમે જોયું છે જેટલા લોકો નવા ઈમાન લાવે ને એ અમારા કરતા વધારે આગળ હોય એ આગળ થઈ જવાના અમે પછવાડે ફેંકાઈ જવાના અમારો કોઈ ભાવ નહીં પૂછે અને પીર કહેતો ગયો છે કે ત્યાં ઓછા વતાને કાઢી નાખશે જેમ તંબોલી કાતરી નાખે પાન કે અધૂરા કાચા કાચા ઈમાન વાળા આડાવરા હલવા વાળા ખાને નહીં આવવા વાળા ફરમાન નહીં માનવા વાળા હરવે હરવે એને કાઢી નાખશે કેવી રીતે કાઢશે તો કે ઓલો તંબોલી હોય ને બાગનો નિગ્રાનકાર એ પાંદડા ખરાબ હોય ને કાપી નાખતો હોય સારા સારા રાખતો હોય એમ સારા સારા મોમન રહી જશે કેટલા તો પીરે કીધું થરથર મોમન ભાઈ કોઈક જ રહેશે કોક 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 રહેવાના બાકી અમારા જેવા કાચાનો પતો નહીં રાખી યાદ રાખજો એ દિવસ આવી રહ્યો છે અને હું તમને એના માટે બીજી વાત કહું સુલતાન મોહમ્મદ શાહે વિલ કર્યું હતું કે એટોમિક યુગનો આ ઇમામ છે એટોમિક અણુ યુગનો ઇમામ છે ગુજરાતી શબ્દ તો અણુ યુગનો ઇમામ કે અને સુલતાન મોહમ્મદ શાહે કીધું હતું કે જેટલું હું નથી કરી શકું હા જે હું નથી કરી શકું એ કરીમ કરશે એ કરીમ કરવાનો છે જે ઇમામ સુલતાન મોહમ્મદ ન કરી શક્યા એ કરીમ કરવાનો હવે તમે કોઈ વિચાર કર્યો સુલતાન મોહમ્મદે ક્યાં સુધી કર્યું હતું બધા યુરોપિયન દેશોએ મળી અને સુલતાન મોહમ્મદને પોતાના પ્રેસિડેન્ટ બનાવ્યા હતા તમને ખબર છે લીગ ઓફ નેશન્સના ઇમામ સુલતાન મોહમ્મદ પ્રેસિડેન્ટ હતા છે તમારા ઇતિહાસની અંદર લખેલું તમે મોટી મોટી યુનિવર્સિટીઓમાં ભણતા હશો છે તમારી પાસે કોઈ એવી નોટ કે દુનિયાનો કોઈ મુસલમાન લીગ ઓફ નેશન જેને આજનું યુએનઓ કહે છે એનો પ્રેસિડેન્ટ બન્યો હોય કોઈ મુસલમાન બહેનો એવો રેકોર્ડ છે કોઈ ત્રીજા વિશ્વનો માણસ બહેનો એવો કોઈ રેકોર્ડ છે તમારી પાસે સુલતાન મોહમ્મદ સિવાય કોઈ બહેનો અમારો ઇમામ બહેનો તો ત્રીજા વિશ્વ નહીં આખી દુનિયાના દેશનો પ્રેસિડેન્ટ લીગ ઓફ નેશન્સનો પ્રેસિડેન્ટ એના કરતા બી કરીમ વધારે કરશે છીએ સુલતાન મોહમ્મદ નહોતા કર્યા એના કરતા વધારે કરશે વધારે શું બતાવો હવે એનાથી વધારે શું છે બે જ રસ્તા છે કાં તો મુસ્લિમ નેતા બને અને કાં પછી થર્ડ વર્લ્ડનો લીડર બને બે માંથી એક રસ્તો છે અને કરીમના જોમાં થવાનું સુલતાન મોહમ્મદની ભવિષ્યવાણી સાચી પડશે જેમ હસન અલી શાહ માપે ભવિષ્યવાણી કરી હતી સુલતાન મોહમ્મદ શાહ માટે કે એનું નામ સુલતાન રાખજો જગતમાં એ સુલતાન થશે અને સુલતાન મોહમ્મદ શાહ જગતમાં સુલતાન થયા બાદશાહ બન્યા લીગ ઓફ નેશનના પ્રેસિડેન્ટ બન્યા એ પ્રમાણે ઇમામે પેશનગોઈ કરી છે કે મારા કરતા કરીમ વધારે કરશે એ કરીમ યા તો થર્ડ વર્લ્ડનો લીડર થશે યા મુસ્લિમ જગતનો ખલીફા થશે બધા મુસલમાનો એને ચૂંટી કાઢશે યા થર્ડ વર્લ્ડ એને ચૂંટી કાઢશે પછી તમે ક્યાં હિસાબ મારીશો એ વિચાર કરી લેજો મમ્મીનો અત્યારે જેટલી ભૂલો થાય છે ને એ તે વખતે યાદ આવશે તે વખતે રોવું આવશે તે વખતે આંખમાંથી આંસુઓ જશે તે વખતે માથા પટકશો ને તોય કોઈ હાથ પકડવા વાળું નહીં રહે એ તમે લખી લેજો મમ્મીનો લખી લેજો તમારી કિતાબમાં ઈરાનની અંદર ઇસ્માઇલીઓ હતા ને ઇમામ ઈરાનમાં હતો કેટલા વર્ષ જો ખબર છે 600 વર્ષ સુધી ઈરાન માર્યો 600 યર્સ ઇમામની પેઢીઓ ઈરાનમાં ચાલતી હતી મૌલાના શમસીદ્દીન મોહમ્મદથી લઈ 24મા ઇમામથી લઈ અને 46મા ઇમામ સુધી ઇમામોનો વસવાટ ઈરાનમાં હતો ઈરાનવાળા જલસા કરતા હતા હવે શું છે જુઓ છે કોઈ ઇમામ ઈરાન જઈને દીદાર દેવા વાળો જઈને જોઈતો આવો મમ્મીનો ઈરાનમાં એ લોકોને ચાનસ છે દીદારના અરે મને અમુક લોકોએ કીધું અમે ઈરાન ગયા હતા ને તો અમને પૂછે તમે ક્યાંથી આવો છો ઇમામના દીદાર કર્યા છે તો અમને તમારા પગ પકડીને બેસવા દો અમને સંતોષ થાય કે ઇમામના દીદાર કરેલાના અમે દીદાર કરી રહ્યા
અમે અમારા મૌલાને ઘણા ટાઈમથી નથી જોયો. એ ઈરાન આવતો નથી, એ દીદાર દેતો નથી, વર્ષો ત્યાં બેચેન છે. આ રૂ અને એ જમાનો અમારા માટે આવશે. અત્યારે એમને ખૂબ ઇમામ લે છે ને, પછી એકદમ એવો મુક્તે બીજી કોમમાં લાગી જવાનો ને. અમારી ઓલાદ તડપશે દીદાર માટે, અને ઓલાદ કહેશે કે અમારા બાપ દાદાના પાપ અમને નડીલ્યા છે, અમને ગારો દેવાના છે. યાદ રાખજો ઇમામ, જો જરા બી દૂર હેટો ને તમારી ઓલાદ અમને ગારો દેશે કે આ કરાવનાર અમારા માવતર હતા. 200 વર્ષ ને 300 વર્ષ સુધી દીદાર ન થાય તો તડપતા રહીએ મમીનો, તડપતા રહીએ. કારણ કે ઇમામ હવે ત્રીજા વિશ્વનો થઈ જાય, અને ત્રીજા વિશ્વના લોકો ઇમામને પકડી લે લીડર તરીકે, અને ઇમામ એમાં જ ગુથાઈ જાય, પછી આપણને તો મૂકી જ દેવા પડે. કારણ કે એને જોઈ લીધું કે 25 વર્ષ કર્યું તો બી કાંઈ ફાયદો નથી થયો, કાંઈ ફાયદો નથી થયો. એનું કારણ કહું મમીનો, ઇમામતની મસ્નદ ઉપર આવ્યું ને ત્યારે ફરમાન કર્યું હતું, મને યાદ છે ને તમને બી યાદ હશે. પહેલું ફરમાન એનું હતું જેમાં એને પોતાના દાદાનો રેફરન્સ આપ્યો હતો, ગુજરી જવાનો, જમોસી પારવાનો. અને પછી ઇમામે જમાતને તસલ્લી આપી હતી, અને ઇમામે કીધું હતું કે તમારી નિરંતર ચડતી માટે અમે દુઆ ફરમાવીએ છીએ. પછી ઇમામે જમાતને કીધું હતું કે તમારા માટે અમે અમારું જીવન અર્પણ કરીએ છીએ. પછી છેવટે આખરીમાં ઇમામ બોલતા ગયા, અમારા વાલા રૂહાની બચ્ચાઓ, આત્મા માટે બંદગી, શરીર માટે કસરત, તેમજ શુભેચ્છા અને સહકારની ભાવના કેળવશો તો તમને હંમેશા સફળતા મળશે. સમજ્યા? મેં જમાતના કીધું, જો આ ઇમામ નું ફરમાન છે, કોઈ માયનું 28 વર્ષ પહેલા નું ફરમાન. તો એક ભાઈ ઉભા થયા, મને કે મિશનરી પૂરું ફરમાન તો નથી માયનું, પણ 33% માયનું જ કે. મેં કીધું સાબાસ, એટલું માયનું ને? કીધું ક્યુ માયનું? કીધું તો કે પેલું ને છેલ્લું મૂકી દીધું કે આત્મા માટે બંદગી આપણાથી થાય નહીં, શુભેચ્છા અને સહકારની ભાવના તો કે આપણાથી થાય નહીં કે. પછી તો કે કસરત કરું છું કે. આવા મારા બેટા, મતલબ એ ફરમાન તરત પકડી લઈએ, બીજા નહીં કીએ. અને કા તો કે અમે ઈમાનદાર. પેલું ફરમાન ઇમામે કર્યું ઇમામ થયા પછી, ત્યાર પછી કેટલી વાર ઇમામે બંદગીના ફરમાન કર્યા, કેટલી વાર બંદગીના ફરમાન કર્યા, અને છેવટે સિલ્વર જ્યુબેલી વખતે આ લોકો નાચી રહ્યા હતા બધા, આખી જગતમાં ધૂમ હતી, ફાળાઓ અને ડોનેશનો થઈ રહ્યા હતા, ધૂમ મચાવી છે, પકાવાનો બનાવવાના છે, લાઈટો લગાવવાની છે, રોશનાઈ કરવાની છે, અને 3-3 દિવસ, 7-7 દિવસ, કોઈ કાઉન્સિલે કીધું 15 દિવસ સુધી જલસા મનાવો, ખૂબ કૂદકા માર્યા મમીનો. અને 11 જુલાઈ 1982 ના એક તાલીકો આવ્યો, તમારા જમાતખાનાના પાઠમાં કદાચ હશે, એવો તમાચો માર્યો છે ઇમામે કે જો અક્કલવાર હોય તો સમજી જાય. એમાં કેવું ફરમાન કર્યું વાંચો તાલીકો, 11 જુલાઈ 1982 નો તાલીકો વાંચ્યો સિલ્વર જ્યુબેલી નો, ઇમામે શું ઈચ્છા બતાવી 25 વર્ષ પછી. અમારા વાલા રૂહાની બચ્ચાઓ, ભૌતિક સુખ મેળવવા પાછળની આંધળી દોટને જ જીવનનો એકમાત્ર ધ્યેય કદાપી બનવા દેશો નહીં. ભૌતિક એટલે દુનિયાવી, દુનિયાવી સુખ મેળવવા પાછળની આંધળી દોટ આખો દિન આખી રાત મહેનત કરો, ખાલી ના હો, આંધળી દોટને જ જીવનનો એકમાત્ર ધ્યેય કદાપી બનવા દેશો નહીં. પછી ઇમામે ફરમાવ્યું, અને જો એમ થશે, તમે એમ કરશો, ખાણે ઓછો આવશો ને વા વધારે જશો, અને જો એમ થશે તો તે નિરાશક પરિબળોની અનિષ્ટ શૂન્યતા સરસ છે. સમજા? મતલબ નિરાશક એટલે ના ઉમેદ કરી નાખે, તમને માયુસ કરી નાખે, આત્મહત્યા સુધી પહોંચાડી દે, એને કહેવાય નિરાશક પરિબળોની. અનિષ્ટ એટલે ખરાબમાં ખરાબ, શૂન્યતા એટલે જેનો કોઈ રિઝલ્ટ ન રહે એવી ખરાબ હાલતમાં તમને મૂકી દેશે જો તમે દુનિયા પાછળ ભાગશો તો. પછી ઇમામે ફરમાવ્યું, સિલ્વર જ્યુબિલીના તાલીકાની વાત કરું છું, જેથી આ જગત ઉપરની જિંદગીના બંને પાસાઓ વચ્ચે દુનિયાવી અને રૂહાની સમતોલા જાળવવા માટેના અમોએ વારંવાર જે ફરમાનો કર્યા છે તે જવાબદારી અદા કરવા માટે અમો ફરી એકવાર અમારી જમાતને આગ્રહ કરીએ છીએ. વાંચો ફરમાન, અમોએ વારંવાર ફરમાનો કર્યા, જમાત નથી માની. ઇમામ ભાઈના ત્યારથી લઈને ફરમાન કર્યા, જમાત નથી માની કે દુનિયા અને દીનમાં બેલેન્સ રાખો, દુનિયાવી અને રૂહાની બાબતોમાં સમતોલા જાળવો, આ બી કરો, ઓલું બી કરો. વારંવાર જે ફરમાનો કર્યા છે તે જવાબદારી અદા કરવા માટે અમો ફરી એકવાર અમારી જમાતને આગ્રહ કરીએ છીએ. પછી ઇમામે ફરમાવ્યું, તમારા જીવનનું ઘડતર સમજદારીપૂર્વક કરો, દુઆ બંદગી અને ભાઈચારાની ભાવનાથી તમારું જીવન ઘડો. 25 વર્ષ પછી બી આજ ફરમાન, અને પાછો એ કહે છે કે આ પહેલી ફેરે નથી કરતો, વારંવાર કર્યું છે, અને અમે આગ્રહ કરીએ છીએ કે તમે એને અમલમાં મૂકો. 25 વર્ષ સુધી એને જોયું કે આ લોકો ખાલી નાચવા ખાવાના છે,
અને બંદગી ઇબાદત દસોન રૂવાની કલ્યાણ કોઈ ચીજની ફિકર નથી. એટલે ઇમામને થયું કે આના કરતા બીજાને પકડું તો શું ખોટું, 5 કિલો ચાવલમાં મને દેવ તો કહેવાનો, 5 કિલો ચાવલ આપીશ તો માથો મારા પગમાં મૂકશે અને કહીશે કે આગા ખાન તું ખુદા છો તો એવાને મૂકી દઉં, એ બિચારાને વધારે જરૂર છે, આને જરૂર નથી. એ ઇમામ બધાયનો છે, આપણો છે એમ નહીં, આખી દુનિયાનો ઇમામ છે. તમે કહો છો તમારો ખોજાનો ઇમામ છે, પૂછો હસન કબીરદીનને કોનો ઇમામ છે, કોનો ઇમામ છે પૂછો હસન કબીરદીનને. રોજ બોલો છો ને સંધ્યા વેળા મત કોઈ ચૂકો એની શું છે વીરાણી, વાંચો તો સહી. અલી અનંત અનંત અલી અનંત તેજો સ્વામી સા અનંત તેજો અંત મૌલા તું જાણે છીએ. કેટલાનો સ્વામી છે? આપણા એકલાનો છે? ખોજાનો ધણી છે? નહીં, અનંત તેજો સ્વામી. એવી તો અનેક કોમનો સ્વામી છે, અનંત કોમનો સ્વામી છે, બે સાત કોમનો ધણી છે, 18,000 આલમનો ધણી છે. આપણા એકલાનો ધણી નથી, અનંત તેજો સ્વામી છે, અનંતનો સ્વામી છે, આપણો એકલાનો નથી, બધાયનો સ્વામી છે. બધાયના માટે એને કરવાનું છે અને બીજી કોમના માટે કરશે ને પછી તમને રાજા રજવાડા હોય ને. અમે જોયું હૈદરાબાદની અંદર સાલાર જંગ મ્યુઝિયમ છે, નવાબ ઉસ્માન અલી ખાન ને નવાબ સાલાર જંગ ને મોટા મોટા રાજા રજવાડા મરી ગયા ને એના ચપાઓ ને એના કોટ ને એની પાગડીઓ ને એની ટોપીઓ મ્યુઝિયમમાં રાખી છે કે માણસો જઈને જુએ કે મુસ્લિમ રાજાઓ ડ્રેસ કરતા ને રાજ કરતા હતા. હજી સુધી આજ 100 વર્ષ પછી બી તમને જોવા મળશે અને 500 વર્ષ પછી બી તમે જશો ને તો એ મ્યુઝિયમમાં તમને જોવા મળશે. એ લોકોને આપણે જોઈ શકીએ છીએ, એના ડ્રેસને જોઈ શકીએ છીએ, પણ ઇમામનો ડ્રેસ તમને જોવા નહીં મળે. જો જોવા મળે તો ઇમામનું ફરમાન ખોટું પડે કે મારા કપડાના દીદાર પણ તમને નહીં, કપડા બી નહીં જોઈ શકો. નહીં, અરે કપડા બી જોવા નહીં મળે, કારણ કે તમે લાયક નથી કે એના કપડા જોઈ શકો. સંભળવું હોય તો હજી ટાઈમ છે, મમ્મીનો મોકો હાથમાંથી ગયો નથી, હજી આપણે જો લાભ લેવો હોય તો લઈ શકીએ છીએ. પકડી રાખો એ ઇમામને, પકડી રાખો કે માલિક નહીં મૂકીએ, મરી જાશું પણ મૂકશું નહીં, નહીં છોડીએ તને. તને શું દુઆ જોઈ છે, બંદગી જોઈ છે, દસોન જોઈ છે, તસ્બી જોઈ છે, બે ટેમની હાજરી જોઈ છે. ખુદાની કસમ કાલથી જોઈ લે કઈ, હું ઇસ્માઈલી છું, હું તને નહીં છોડું માલિક. છે કેટલા ઇસ્માઈલી એવા છે કોઈ વાયે સાંભળીને વયા જાય, બહુ સારી વાયે છે, ઘરે જઈને સુઈ જાય ખલાસ. શું કરે પીર ને શું કરે ઇમામ, કોઈ શું કરી શકે મમ્મી નું. એ ખાલી વખાણ કરે, રાવડા બહુ સરસ વહેલા મિસર, રાડુ બહુ પાડી છે તમે, આ કે ઘણું વહેલા કે મજા આવી ગઈ કે પછી શું તો કે પછી નીંદર આવી ગઈ સવારે ઉઠતું કે. આ જિંદગી છે મમ્મી નો, અને રોવું છે ક્યારે, ત્યારે રોઈશ, હમણાં નહીં રોવો, ત્યારે રોવાના ને. એ વખત આવશે ત્યારે રોઈશો, માવતર મરી જાય પછી રોવો ને તો માવતર જીવતા ન થાય, મરી જાય પછી રોવો તો જીવતા ન થાય. જ્યાં સુધી માવતર હોય ને ત્યાં સુધી એની સેવા કરો તો વધારે જીવે. ઇમામ હાથમાં છે ત્યાં સુધી રાજી કરો તો કદાચ એની રહેમત ઉતરશે, બાકી જમાનો પલટાઈ ગયા પછી માથા પટકશો તો એ કાંઈ નહીં થાય, ત્યારે કાંઈ ને રહેતાને ટાઈમ છે. હજી જમાનો બાકી છે, 17 વર્ષમાં 2 વર્ષ નીકળી ગયા કે 3 વર્ષ નીકળી ગયા, 14 વર્ષ બાકી છે. જુઓ નહીં તો 21મી સદી તમારા માટે આવશે, તમે જોઈ લેજો કેવી સદી છે. 21મી સદીમાં શું થવાનું છે, 49 નો ઇમામ કરીને બતાવશે અને અમારું નામ લખી નાખશે ફરિશ્તાઓ કે ખોજા કોમ પોતાના 49માં ઇમામનું 25 વર્ષ સુધી ખૂન પીતી ગઈ. એ ઇમામે પોતાની આખી યુવાનીનું ખૂન એ કોમને પીવરાયું, તે છતાં એ કોમ એના બદલામાં પોતાના ઇમામને બે ટેમ ખાને આવી અને રાજી નહોતી કરી શકી, અને નહોતી આવતી એટલે એનો ઇમામ દુઃખી થતો હતો. 25 વર્ષ સુધી ખૂન પીધું તો એ ખોજાઓનું પેટ ન ભરાણું, એટલે છેલ્લા દમ સુધી ખૂન પીવા માંગતા હતા, એટલે એના ઇમામે થાકી અને ત્રીજા વિશ્વના માટે પોતાનું ખૂન આપવું શરૂ કર્યું. લખશે ફરિશ્તાઓ, નોંધ કરવાના છે, તમે યાદ રાખજો મમ્મીનો. કારણ કે ઇમામને દુઃખ દેવું, ઇમામને નારાજ કરવા, એ ઇમામનું ખૂન પીધા બરાબર છે, ઇમામને તકલીફ આપવા બરાબર છે. અને એ તકલીફ અગર અમે આપતા હોય તો મારા જેવો તો કહેશે કે માલિક જો મારા થકી તને તકલીફ થતી હોય તો મને હમણાં ને હમણાં મારી નાખી, હું જીવતો જમીનમાં દફન થઈ જાઉં, કે પછી કોઈ કહેવાવાળું ન રહે કે બહાદુર રાજાણી કરીમ અલ હુસૈનીને તકલીફ આપતો હતો. ત્યાં ઇસ્માઈલી ધર્મ મૂકી દો મમ્મીનો, ખુદાના વાસ્તે કહું છું, જો બે ટેમ ખાને ન હોય ને તો ધર્મ મૂકી દો, કોઈ બીજા ધર્મમાં વયા જાઓ અને પછી દુનિયાવાળા લાતું મારે તો ત્યાં પૈડા રહેજો જેમ તેમ મમ્મીનો, પણ આ ધર્મને મૂકી દો. ઇમામને તકલીફ થાય એવું કામ નહીં કરો, ઇમામને નારાજ નહીં કરો, અરે ઇમામને દુઃખી નહીં કરો. દુઃખી કરશો એનું જીવન ઓછું થશે, દુનિયાવાળે જીવન ઘટશે. તમને જરૂર નથી, અમને જરૂર છે.
અમને ઇમામ જોઈ છે, અમને એનું છત્ર જોઈ છે, અમે એનું છત્ર અમારા ઉપર રાખવા માંગીએ છીએ. તમારાથી બેટેમ ખાને ન હોય તો ખુદાના વાસ્તે ધરમની બાર વયા જાઓ, એ ઇમામને દુઃખી નહીં કરો. તમે એનું ફરમાન હંમેશા તમારા દિમાગમાં રાખજો. તમારી કેનેડાની ઇસ્માઇલિયા એસોસિએશનને છાપ્યું છે કે અમારા વાલા રૂહાની બચ્ચાઓ જમાતખાનાની હાજરીમાં અનિયમિત છે. એ સાંભળીને અમને જેટલી વેદના થાય છે, જેટલું દુઃખ થાય છે, તેટલું દુઃખ બીજી કોઈ પણ બાબતથી થતું નથી. હંમેશા યાદ રાખજો મમીનો, અને લખતા જાજો કે ઇમામને દુઃખી કરીએ છીએ, પણ નહીં તમને દુઃખ દેવાનો હક નથી. ઇમામને હાથ જોડીએ છીએ, હિન્દુસ્તાનના ગરીબ ઇસ્માઇલીઓ તરફથી હાથ જોડું છું. ખુદાના વાસ્તે એને દુઃખી નહીં કરો, નહીં કરો મમીનો. ત્રીજા વિશ્વને એની જરૂર છે, ભીખ માંગતી કોમને એની જરૂર છે. તમે એને દુઃખી નહીં કરો, હાથ જોડીને કહું છું, એમાં તમારો લાભ નથી. ઇમામને દુઃખી કરનાર પાયમાલ થઈ ગયા છે, ઇમામને દુઃખી કરનાર બરબાદ થઈ ગયા છે, ઇમામને દુઃખી કરનારનું સત્યાનાશ નીકળી ગયું છે. હવે ઇતિહાસ વાંચ્યો છે. ખુદાના વાસ્તે એને દુઃખી નહીં કરો. એ રાજી કરી શકો તો તમને મુબારકી છે, એને રાજી કરો. એ તમારા બે કલાક માંગે છે, કલાક દોઢ કલાક સવારે ખાને આવો, અડધી કલાક સાંજે ખાને આવો, મૌલા રાજી થશે. તમને મુકશે નહીં, તમને પકડીને બેઠો રહેશે. તમે દુનિયામાં આબાદ થશો, દીનમાં આબાદ થશો, મૌલા તમારો રહેશે, તમે મૌલાના રહેશો. પણ જો બે કલાક ઇમામ માટે નહીં આપો, વિનાશક પરિબળોની અનિષ્ટ શૂન્યતા તમારી તકબીર બની જવાની, એનું સિલ્વર જ્યુબેલીનું ફરમાન છે. 10-15-20 મિનિટ હું તમને બંદગીના બારામાં કહી, એટલે મુખી સાહેબની ઈચ્છા પૂરી થઈ જાય અને આપણે વાયસ બંધ કરશું. જો કે નોર્થ અને ચીફ જમાત ખાનાને કમ્પેર કરવું હોય તો એ લોકોએ 3 કલાક સાંભળ્યું હતું, પણ આપણે ક્યાં હરીફાઈ કરવી છે? જો કે જમાત ઈમાનદાર છે આપણી. તમારે સતાડો છે ને એ જ આપણે ધ્યાન રાખવાનું છે. એસોસિએશનને મેં એક વખત સવાલ પૂછ્યો હતો કે આ સતાડો શા માટે, મેં કીધું, અને હમણાં શરૂ કર્યા 5-6 વર્ષ કે 8 વર્ષથી આ બેતુલ ખ્યાલના સતાડા, એના પછવાડે કંઈક કારણ કરું તો કે હા. મેં કીધું શું? તો કે જે માણસો પછી આવતા આવતા સુસ્ત થઈ જાય છીએ અને પછી ઓછા આવવા માંડે, એટલે સતાડો નાખીએ છીએ. સતાડામાં 100% હાજરી રહીએ અને 7 દિવસ આવે એટલે પછી પાછો કન્ટિન્યુ થઈ જાય, ને 2-2 મહિના ગાડો હાલે અને વરી જો કંઈક થાકે તો પાછો સતાડો તૈયાર હોય. મેં કીધું પણ ખોજા પાસે તો બીજો મતલબ છે. મને કે શું? મેં કીધું 7 દિવસ આવું ને પછી ગોલ. 8મે દિવસ કોણ આવે છે? ખોજો નો આવે છે, એ દવા એ જ નહીં કે 7 દિવસ. અને એમાં મારા ઇન્ડિયામાં જે મોટા મોટા છે ને, એને એક નવો રિસર્ચ કરી છે. રિસર્ચ બહુ થાય ધર્મમાં, એને એક નવી રિસર્ચ કરી. મને કે મિશનરી 7 દિવસ સતાડામાં આવો તો એટલો લાભ, અને છેલ્લા દિવસે આવો તો એટલો લાભ. એ નવી રિસર્ચ છે. 7મા દિવસે આવો એટલે બધું વધી જાય, એટલે 7મા દિવસે ઇન્ડિયામાં 99% હાજરી હોય, બાકી દિવસે ઓછી હાજરી હોય. કાં તો બધાને હોય કે છેલ્લા દિવસ આવો એટલે વધી ગયું. પછી શું થયું? તો કે પછી 2.5-3 મહિના ઘરમાં સૂતો રહીએ અને પાછો સતાડો આવે એટલે પાછી હાજરી. અને મુંબઈ જેવા જમાત છે કાલે 40 જમાતખાના, પછી જમાતના માણસો ઘણા ઉછ્યા હોય, પૂછે કે ઓલા ચીફ જમાતખાનામાં જીરો છે નો છે સતાડા માંકી હે? બોલો કે દરખાનામાં છે નો જીરો છે કે? બોલો કે હસનાબાદમાં? પછી જ્યાં મોટો દેખાય ને આપણે ભાગી જાય કે હા સતાડો તો બધે હોય છીએ, પણ મોટો જીરો એ જોઈએ આપણને. હું આ આપણું ધર્મ છે આવો, કે આપણે આવું કરી મૂક્યું છે કઈ ખબર નથી પડતી. આ મેન્ટાલિટી તો જુઓ લોકોની, આવા વિચારો બધા. અસર તો બંદગી છે. સતાડા બી એટલા માટે કે બંદગીમાં પાકા બનો. તમે જરાક કચાસ કે સુસ્તી આવી હોય તો દૂર થઈ જાય, ખરા આપણે વધારે ટાઈમ નહીં લઈ. બંદગીમાં બેસવું કેમ એની ફરમાઈશ થઈ હતી મારી પાસે. ઇમામ સુલતાન મોહમ્મદ સાહેબ ફરમાવ્યું, બૈતુલ ખ્યાલના સિંધી પોકેટ સાઇઝ ફરમાનની એક બુક છે, એમાં ઇમામના ફરમાન પ્રિન્ટ થયેલા છે. ઇસ્માઇલિયા એસોસિએશન ફોર ઇન્ડિયાએ છાપી છે. ઇમામે ફરમાવ્યું કે જ્યારે તમે બંદગીમાં બેસો તો 7 બાબતનો ખ્યાલ રાખજો. હું એ વાતમાં નથી માનતો કે લોકો તમને આવીને એમ કે દસોન કાચી હોય તો બંદગીમાં લાભ નહીં થાય, જમાતખાનાની હાજરી કાચી હશે તો બંદગીમાં લાભ નહીં થાય, દીનભાઈઓની દુશ્મની હશે તો બંદગીમાં લાભ નહીં થાય, કે તમારા દિલમાં કંઈક પાપ હશે તો બંદગીમાં લાભ નહીં થાય. આ વાત હું નથી કહેવાનું, કારણ કે એ ચીજમાં કંઈ હવે મહત્વ નથી રહ્યું. તમે ગમે એવી હાલતમાં હો, આવી જાઓ બંદગી કરવા, અને બંદગીમાં હું તરીકો બતાવું, બેસો અને તમારા દિલમાં જે ખોટાશ હશે ને, જે મેલ ને જે પાપ હશે ને, એ તો એની મેળે મેળે ભાગવાના, એ પોતે ભાગશે, તમે ભગાવશો બી નહીં. પી સદરદીન પોતાના ગિનારમાં લખી ગયો, તમે વાંચ્યું હશે, સખી સખી સગડા રોમે હી રોમ કે લાગ્યા જપવા ને કે,
એક એક રોમ છે ને ઈ યાલી શરૂ કરશે. સગડા રોમે હી રોમ કે લાગ્યા જપવાને. પછી શું થયું તો કે ત્યારે સગડા ઘટના ચોર કે લાગ્યા નાસવાને. કે દિલના બધા ચોર હતા ને, સુસ્તી, ગફલત, ખોટું બોલવું, નિંદા કરવી, હસત કરવી, દસોન ઓછી આપવી, એ બધા ચોર ભાગશે. એક 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 ભાગી જવાના અને રોમે રોમ તારો જપવા માંડશે. એટલે અમુક કચાસ બી હોય ને, આવી જાજો બંદગીમાં. એમ નહીં કેતા કે હું કાચો છું તો મને બંદગીમાં શું લાભ થશે. આવો અને બેસો. સુલતાન મોહમ્મદ સાહેબ કીધું, કેમ બેઠશો? ઇમામે ફરમાવ્યું, પહેલી વસ્તુ હું જે તમને કહેવા માંગુ છું એ છે કે તમે એક કલાક બેસતા શીખો. બંદગીમાં નહીં, બેસતા. એટલે કે તમે નક્કી કરો કે તમારે પલાઠી વારીને બેસવું છે, તો તમને એક કલાક બેસતા આવડે છે? ખાલી પલ બંદગીમાં નહીં, એક જ બેઠક ઉપર બેસતા. તમે નક્કી કરો કે તમારે બે પગ લાંબા કરીને બેઠવું છે, તમે એક કલાક સુધી એવી રીતે બેસી શકશો? કોઈ બી બેઠક તમે નક્કી કરો. ઇમામે બે ત્રણ તરીકાઓ બતાવ્યા. તમે પગ ઉભા કરી અને માથું એમાં મૂકીને બી બેસી શકો છો, પણ એક કલાક તમે બેસી શકશો? ઇમામે ફરમાવ્યું, જો તમને એક કલાક એક જ બેઠક ઉપર બેસવાની આદત નહીં હોય તો તમારા વિચારો તમારા જિસમની તકલીફમાં જવાના. કા પગમાં ખાલી ચડી જશે, કા પગમાં એવું દેખાશે કે બહુ દુખી રહ્યું છે, કા તમને વિચારો એવા કરશે, કા તો કે તમને એક જ બેઠક ઉપર કલાક બેસવાની આદત નથી. ઇમામે ફરમાવ્યું કે હરવે હરવે તમે આદત નાખો. જેમ એક માણસ હોય ને, એને કહ્યું કે તમે ડન બેઠક મારો, મારા જવાને કહ્યું મિશનરી મારો બેઠક, હું 10 બેઠક મારું તો આપી જાઉં, બોલી ન હગું. ત્યારે બીજો કોઈ આવી ગયો, 200 મારું છું, મને કાંઈ ન થાય. કા તો કે એને પ્રેક્ટિસ કરી છે, હરવે હરવે શીખો છે ને 200 સુધી પહોંચી ગયો છે. એમ તમે 10 મિનિટ પલોટી વારીને આરામથી બેસી શકો છો, વાંધો નહીં. 12 મિનિટ કરો, 15 મિનિટ કરો, 18 મિનિટ કરો. ઇમામે ફરમાવ્યું, એક કલાક તમને બેસતા આવડવું જોઈએ. ઇન્ડિયામાં યોગા શીખાડે છે, 72 આસન છે બેસવાના, 72 આસન. આપણે નથી કહેતા કે યોગાને ફોલો કરવું, પણ એ શીખાડે છે કે કેમ બેસવું છે. એક કલાક બેસતા શીખો પહેલે. કોઈ બી એક આસન નક્કી કરો 72 માંથી કે અને બેસો. ઘણા માણસો પોતપોતાની મરજી પ્રમાણે. ઇમામે કીધું, તમે આરામથી લાંબો ટેકો લઈને બેસો ને, કોણ ના પાડે છે તમને? પણ એક કલાક એમ જ બેસવું. પછી જો તમને બેસતા નહીં આવડે તો તમારો વાંસો દુખશે, પેટ દુખશે, કમર દુખશે, પગ દુખશે, ખાલી ચડશે, કંઈક ને કંઈક થશે અને તમારા વિચારોમાં જશે. તો પહેલી ચીજ ઇમામે કીધું, બેસતા આવડવું જોઈએ. એવી રીતે બેસો કે તમારા જિસમને તકલીફ ન થાય, એક કલાક. બીજું ઇમામે ફરમાવ્યું કે જે શ્વાસ ચાલે છે ને એ તમારી મરજીથી નહીં ચલાવતા. અને ઘણા માણસો એમ સમજે કે આપણે શ્વાસે શ્વાસે બંદગી કરવી છે, એટલે યા અલી, યા અલી, યા પછી યા અલી, યા અલી કરો, શ્વાસ હોય છે બધા આવા હો, પછી હરવેલી, ક્યારેક ઝોટકી, ક્યારેક ગભરાટ થવા માંડે, ક્યારેક કંઈક થવા માંડે, શ્વાસમાં ધ્યાન. અરે પણ આમાં હું કામ રાખ્યો છે, હાલવા દે ને બાપા, કે જે શ્વાસ ચાલે છે ને એને નેચરલી ચાલવા દો, જેવી રીતે ચાલતો હોય એવી રીતે. જેમ તમે સુઈ ગયા હો કે બેહોશ હો તો શ્વાસ નથી ચાલતો, ચાલે છે. ઇમામે કીધું, એની મરજીથી એને ચાલવા દો, તમે તમારી હોશિયારીથી નહીં ચલાવો. જો તમે ચલાવશો તો તમારું ધ્યાન એ શ્વાસમાં જ ગૂંથાયેલું રહેશે. ત્રીજું ઇમામે ફરમાવ્યું કે તમે તમારું મોઢું બંધ રાખજો, જબાન બી હલાવતા નહીં. ઇમામે કીધું, જબાન બી ન હલે, મોઢું બંધ રહીએ. અને ઇમામે ફરમાવ્યું, ચોથું તમે દિલથી બોલજો, અંદરથી બોલજો. તમે અંદરથી કેમ બોલાય? ઇમામે પોતાના ફરમાનમાં કીધું, જો અમારું મોઢું બંધ છે, સુલતાન મોહમ્મદ સાકીએ છે, અમારું મોઢું બંધ છે, તે છતાં અમારે બોલવું હોય દિલ્હી, આગ્રા, ફરમાનમાં બે નામ લીધા છે ઇમામે, તો અમે અંદરથી બોલી શકીએ છીએ. દિલ્હી, આગ્રા, અહીંથી બોલાય છે. તમે બોલો તો અમે બોલી શકશો કે દિલ્હી, આગ્રાની આવાજ અંદરથી આવશે કે, તો તમે અહીંથી બોલો કે આ બંધ, જબાન હલે નહીં છીએ. પછી ઇમામે ફરમાવ્યું, પાંચમી ચીજ જે છે, જે જગ્યા ઉપર તમે બેઠા હો ને એ જગ્યાને ભૂલી જાઓ. માણસોને એમ લાગે કે હું ક્યાં બેઠો છું, મને થાય મારી બાજુમાં વલીકોર મુખી સાહેબ છે અને આકોર ચેરમેન સાહેબ છે, અને પછી મેં આઈક બંધ કરી હોય, એટલે મને થાય ચલો ચેરમેન કેમ બેઠો છે, જવું તો ખરો. અને મુખી બાપા તો પહોંચેલા છે ને, ચીફ ના મુખી છે તો કઈ કરશે એમાં. અરે પણ સારું જો ને પેલે તો ઇમામે કીધું કે તમે આડું અવરું જુઓ તો તમને વિચાર આવે ને. તમે એટલું સમજો કે અત્યારે તમે છો ને સામે મૌલા છે, બસ બીજો કોઈ છે જ નહીં, હું છું ને મારો મૌલા છે, ધણી સલામત છે, સામે બેઠો છે, મારા સામુ જુઓ કે. અને તમે સમજો કે તમે ને હું બે, ત્રીજો કોઈ નથી, છે જ નહીં કોઈ, અમે ને યાલી બાપા છીએ, એક સાકર છે બેની વચમાં બોલ રૂપી, એને તમે ટૂંકી કરતા જાઓ. સાકર ઇમામે કીધું ફરમાન છે બૈતુલ ખ્યાલનું, સાકરીનું, એને ટૂંકી કરો, ટૂંકી કરો, અમારથી નજદીક થાવ, નજદીક થાવ, કે વખત એવો આવે કે તમે નૂરને જોઈ શકો. તમે ને ઇમામ ત્રીજો કોઈ નથી, ભૂલી જાઓ એને. પછી ઇમામ કે છે,
જ્યારે આંખ બંધ કરો બંદગીમાં બેસતી વખતે સાજો દીદારનો પંજો લઈને, ત્યારે ઇમામે ફરમાવ્યું, જો અમારા દીદાર તમને યાદ આવતા હોય છેલ્લા દીદાર, તો એ દીદારને તમારા મગજમાં ભરી લ્યો. એક ભાઈ એમ કીધું કે મિસ્ટર, એનો મતલબ એમ કે દીદારને ટાર્ગેટ બનાવો આપણે? નહીં, એ દીદારને મગજમાં રાખો કે મા બાપ કેટલા હસતા હતા, કેટલા ખુશ હતા, એવું તમને કઈ યાદ રહી ગયું હોય તો એ વિચાર કરી અને આંખ બંધ કરો. એટલે મતલબ કે તમારા ઈરાદા સારા છે અને તમે નૂરના માલિકને એવી રીતે મુસ્કુરાતા જોવા માંગો છો. એ જ તમારા વિચાર, એ જ તમારી તમન્ના, એ જ તમારી ઉમેદ, એ જ તમારો ખ્યાલ, બીજો કોઈ ખ્યાલ નહીં. અને ઇમામે ફરમાવ્યું, જો તમને મારા દીદાર યાદ ન આવે તો છેલ્લે જયારે તમે આંખ બંધ કરો ત્યારે મારી તસવીર તરફ જોઈ લેજો. ફરમાન છે પ્રિન્ટેડ, મારી તસવીર તરફ જોઈને આંખ બંધ કરો, પણ તસવીર સામે નહીં રાખતા. આંખ બંધ કરો, તસવીર તરફ જોઈને, મતલબ કે યા ખુદા હું આ ઈચ્છું છું કે તારા નુરાની દીદાર મને થાય. એ જોઈને તમે મને જોઈ, તો બહાદુર રાજાની કેમ આંખ બંધ કરશો? તો બહાદુર રાજાની ગોલ ગોલ ફરશે તમારા દિમાગમાં. હુકામ જોવો, બહાદુર રાજાની ક્યાં ખ્યાલ કરવાનો છે? બાપાને જુઓ ને, એકલાને સામે બેઠો છે એને જોઈને આંખ બંધ કરો. હવે આપણી પાસે એક તરીકો બની ગયો, એક માન થી ઓલા મેરી આંખીએ, જેવી રીતે પંજો લીધો એટલે મારા બેટા કરતે તરત આંખ બંધ કરીને યાલી 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 ચાલુ થઈ ગયો. અરે પણ આ શું છે? બંગી કરી છીએ, બંગી. હા, કેટલો હોશિયાર થઈ ગયો. એક મિનિટ બી વેસ્ટ ન કરાય મને કહ્યો કે ચાર થી પાંચ, એટલે ચાર થી પાંચ બંગી ને બંગી ગઈ. એકાદ પેમેન્ટ ઓછી થાય તો કે ના, એ તો પાપ થાય કે જરાય થાય, વ્યસ્ત થવો જોઈએ. તરત તરત શરૂ થઈ ગયું, યાલી 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 યાલી. મેં કીધું, નોકર બાપા, બંદગીમાં બેસવાનો તરીકો નથી. પીર સદરદીને ફરમાવ્યું કે જ્યારે તમે બંદગીમાં બેસો આંખ બંધ કરીને, ત્યારે તમે ખુદાવંદને કહો કે યા માલિક, માથાથી પગ સુધી ગુનાગાર છો, એટલા બધા ગુના કર્યા છે, આખો પાપી છું, પગથી માથા સુધી પાપ, પાપ ને પાપ છે માલિક, દિલ કાળું થઈ ગયું છે. એની અંદર તારું નૂર કેમ આવશે માલિક? તું પવિત્ર છો, હું પાપી છું, તું દિલ થઈ ગયા, ભલે એ કરે કે ન કરે ના હાથની વાત છે. તે પછી બીજો સ્ટેપ શું છે મમ્મીનો? યાલી યાલી કરું નહીં, બીજો સ્ટેપ એ માલિકના શુક્રાના અદા કરો. હજારો નિયામતો તે આપી છે, આખો દિવસ આ સાંસ તું ચલાવી રહ્યો છે, રોજી આપી છે, રિઝક આપ્યું છે, કમાણી આપી છે, સુખી રાખ્યો છે, આબાદ રાખ્યો છે, સારી રીતે જીવું છું, ઓલાદ છે, બાલ બચ્ચા છે, મા બાપ છે, કુટુંબ છે, પરિવાર, જેટલા બી તમારા ઉપર અહેસાનો હોય માલિક, લાખો અહેસાનો છે, કરોડો અહેસાનો છે, એટલા બધા અહેસાનો છે કે જો ચામડી જિસમ ઉપરથી ઉતારી એના બૂટ ભરાવી બનાવીને તને પહેરાવીશ ને, તો બી એ અહેસાનને ચુકાવી નહીં શકું માલિક, એટલા બધા તારા અહેસાનો છે. પણ એ અહેસાનો બદલ મારી ગરદન ચૂકી ગઈ છે માલિક, અને હું તારા લાખો 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 શુક્રાના અદા કરું છું. લાખો કરોડો શુક્રાના છે માલિક, સિજદામાં માથો મૂકી અને તારા શુક્રિયા અદા કરું છું. હજારો અહેસાન છે માલિક, 50 જન્મ સુધી બી જો તારા શુક્રાના અદા કરીશ ને, તો બી તારા અહેસાનનો બદલો નહીં ચૂકાવી શકું. તમે 10 મિનિટ 5 મિનિટ જેટલું બોલી શકે એટલું બોલજો. તમને ખબર છે અમૂલ્ય રત્નો ફરમાનની ચોપડી છે ને, એમાં ઇમામ શાહ કરીમે ફરમાવ્યું, ઇમામ ફરમાવે છે, તમારામાંથી ઘણા ખરાઓ એ દુનિયાવી બાબતમાં સારી પ્રગતિ કરી છે, પણ એને એમ સમજવાનું નથી કે આ બધું મારી હોશિયારીથી થયું છે. ઇમામે ફરમાવ્યું, તમે જે પ્રગતિ કરી છે એ અલ્લાહની દુઆઓને આભારી છે, અને આ માટે તમારે તેનો ઉપકાર માનવો જોઈએ અને તમારી બંદગીમાં તેના શુક્રાના અદા કરવા જોઈએ. વાંચો વાંચો, ફરમાન છે ઇમામનું કે બંદગીમાં તમે ઇમામની નિયામતો બદલ શુક્રાના અદા કરો. બીજો સ્ટેપ શુક્રાના અદા કરવાનો છે, મતલબ પહેલે ગુનાઓની માફી માંગીને પવિત્ર બની ગયા, પછી શુક્રાના અદા કર્યા એટલે જૂનો કરજો ખરાબ, અત્યાર સુધી જે મોકલું તું નિયામત એ હિસાબ બેબાક થઈ ગયો, હવે નવું જોઈએ છે, કંઈક નવું ખાતું ખોલવું છે. જૂનું ખાતું બાકી હોય નવું લેવા જાય તો બરોબર, હાલમાં મેં પહેલે ના પી જા પછી બીજું લઈ જાકીએ, એટલે આપણે શુક્રાના અદા કર્યા એટલે હિસાબ ચૂકે. હવે નવું ખાતું ખોલશું, કંઈક માંગણી કરવી છે. શું માંગણી કરવી છે? પણ એક વસ્તુ કહું, હસન કબીરદીન મા બાપે બહુ સરસ રીતે કીધું હતું, તમે વિનતી બોલો છો ને, સ્વામી હેલ ભરીને અમે આવ્યા, મૌલા અમારી હેલ ઉતારો ને આય, રખે પાછી હેલ ફેરવો, બક્ષો દોષ અમારા, મહેર કરો મોરા સાયા, અબળા સરળ તમારે કી. હેલ ભરીને આવવાનો મતલબ સમજ્યા? દેશમાં આજી રિવાજ છે, લગ્ન થાય ને, છોકરા છોકરીની વાતચીત થઈ જાય પછી છોકરીના માથા ઉપર હેલ મૂકે છે, ઘડા હોય એક ગળો, એના પર બીજો નાનો ગળો, એ હેલ કહેવાય. એવી હેલ મૂકીને એને લઈ જાય દીકરીના ઘરેથી. ક્યાં લઈ જાય? વરરાજાના ઘરે.
અને પછી રસમ શું છે કે વરરાજાના ઘરે જાય તો વરરાજો સામે આવે, આવીને પછી હેલ જે હોય ને છોકરીના માથા ઉપર એને ઉપાડી અને નીચે મૂકી. વરરાજો જો બીજું કોઈ નહીં તો એ નીચે મૂકી, એનો મતલબ એમ થાય કે લગ્ન કબૂલ. જો વરરાજો હેલ ન ઉતારે ને તો બીજા લોકો કહેશે કે રાજા વરરાજાજી હેલ ઉતારો, ઓલો કહેશે ના, તો એનો મતલબ થયો કે લગ્ન કબૂલ નથી, દુલ્હન પાછી જાઓ. કેમ કબૂલ નથી ભાઈ? તો એમાં કઈ ખોટખાપણ દેખાણી હોય, કઈ અપલખણ દેખાણા હોય, એટલે ઓલો કબૂલ ન કરે, હેલ ન ઉતારે, ઉતારે જ નહીં. તો પીર કે છે કે માલિક, હું બી લગ્ન કરવા માટે તારા ઘરે તને વરરાજો સમજી હેલ ભરીને આવી છું, તું મારી હેલ ઉતાર વરરાજા તરીકે. પાછી નહીં ફેરો તો હેલ પાછી ક્યારે ફરે? બોલો, વરરાજો ક્યારે હેલ ન ઉતારે? તો કે છોકરીમાં કઈક અપલખણ હોય કે કઈ ખોટ ખાપણ હોય તો. માલિક, તું મારી હેલ ને પાછી ફેરો તો? હા, તો પાછી ફેરવી શકીશ? કા? તો કે મારામાં અપલખણ હશે તો. શું અપલખણ? ગુના, પાપ. બીજું શું હોય? ખુદાની પાસે બંધાણું હોય, શું ગુના ને પાપ હોય? તો માલિક, મારા પાપ હશે ને એ પાપના ધબ્બા મારી રૂ ઉપર હશે, મારા મોઢા ઉપર એ રૂ ના એ ધબ્બા પાપના હશે ને, તો તને હું પસંદ નહીં આવું, તો તું હેલ નહીં ઉતાર એમને. તો તને એડવાન્સમાં કહી દઉં છું, તારા ઘરે આવ્યા પહેલા, કે બક્ષો દોષ અમારા, મારા ગુના માફ કરી દે, મને પાક અને પવિત્ર કરી દે, એટલે મારી રૂ બિલકુલ પાક હોય, એટલે તું હેલ ઉતારી જ લે અને પાછો ફેરવવાનો સવાલ પૈદા ન થાય. ફીરે કીધું, પેલે ગુનાની માફી માંગો, બક્ષો દોષ અમારા. પછી ઇમામ કે છે, શુક્રાના અદા કરો. ત્રીજો સ્ટેપ શું? ત્રીજો સ્ટેપ, માંગો ઇમામ પાસે કે માલિક, આ બંદગીમાં બેસું છું, અધૂરો હુણિયાચારી ગુનેગાર છું, પણ એક જ તમન્ના છે માલિક, કે તું દયા કર, તું રહેમત મોકલ, તારા આશીર્વાદો ઉતરે અને અમને તારા દીદાર થાય. માલિક, એક જ દીદારની તમન્ના છે. કેજો, ભલે અડધી કલાક નીકળી જાય વાંધો નહીં, બંદગી ન કરો વાંધો નહીં, એને રાજી તો કરો, રાજી કરો મમ્મીનો, દીદાર માંગજો. કેમ માંગજો? કેમ માંગશો? આપણે માંગીએ છીએ, માંગશો? એ આપણા દીદારે, દીદારે મારા દીદારે જાય, એમ નહીં માંગતા. હા, ન મંગાય એમ, એ તો એમને બાજુ આવ્યો છે, બંદગી કરવા નથી આવ્યો. આપણે દીદાર માંગવા છે, કેમ માંગશું બતાવું? પીરોએ માંગ્યા, પીરોએ માંગ્યા, એની કોપી કરતા શીખો, વધારે ના આવડે તો કાંઈ નહીં. પીરે કેમ માંગ્યા? બે ચાર પીરની વાત કરું. ઇમામ બેગમથી શરૂઆત કરીએ, ભાઈઓની વાત છે. ઇમામ બેગમે દીદાર માંગ્યા બંદગીમાં. કેમ માંગ્યા? તમને ખબર છે, દર્શન દિયો મોરા નાથ, દીદાર દિયો મારા ધણી, નાથ એટલે ધણી, દર્શન દિયો મોરા નાથ, દાસી છું તેરી. દાસી એટલે સમજો છું, ગુલામડી, ઘરમાં ઝાડું કાઢવા વાળી નોકરાણી. એમ નથી કેતી હું તારી રૂહાની ફરજન છું, તારી દીકરી છું, મને દીદાર દે નહીં. દર્શન દિયો મોરા નાથ, એ મારા ધણી, મને તારા દીદાર દે, હું તારા ઘરની એક ગુલામડી છું, એક દાસી છું, એક નોકરાણી છું, અને એક નોકરાણીની હૈસિયતથી માંગુ છું, મને દીદાર દે. કે પણ કેવી રીતે માંગે છે? માંગવાનો તરીકો જોયો, દાસી તેરી મૌલા તેરે દર ઊભી. તારી નોકરાણી માલિક તારા ઘરમાં ઘરમાં આવી છે, તારા દરવાજા ઉપર ઉભી છે અને તારી પાસે માંગે છે. કેવી રીતે માંગે છે? દાસી તેરી મૌલા તેરે દર ઉભી, અરજ કરે છે જોડી હાથ, કે દાસી છું તેરી જી, કે હાથ જોડીને તારી પાસે અરજ કરું છું, રિક્વેસ્ટ કરું છું માલિક, એક ગુલામડી તરીકે માંગુ છું, તારા ઘરની એક નોકરાણી તરીકે માંગુ છું, તારા દરવાજામાં ઊભી રહીને માંગુ છું, હાથ જોડીને માંગુ છું, ખુદાવંદ તારા દીદાર દે. અમારા પીરો માંગતા હતા, પીરો માંગતા હતા. અને હસન કબીરદીન માફે કેમ માંગ્યું? 40 વર્ષ સુધી જેને બંદગી કરી હતી એ અમારો અનંત કરોડનો તારનાર દીદાર માંગે છે. કેટલો સ્ટાઇલ જો મમ્મીનો, માંગવાના તરીકા હોય છે. અમે વિનતી બોલીએ છીએ ને, એ જે આસ કરીને યાલી હું તેરે દર ઊભી, મૌલા આસ કરીને એટલે ઉમેદ લઈને હું તારા ઘરે આવી છું અને તારા દરવાજામાં ઊભી છું. આસ કરીને યાલી હું તેરે દર ઊભી, કર જોડીને એમ માંગુ યા સાકી, હાથ જોડીને તારી પાસે એટલું માંગુ છું યા મારા મૌલા, તારા દરવાજે ઉમેદ લઈને આવી છું, હાથ લઈને આવી છું અને હાથ જોડીને માંગુ છું. શું માંગ્યું હસન કબીરદીને? દેજો દીદાર તુસી મહાવરદાતાર, કે તારા દીદાર દેજે માલિક, તો વચનનો પાબંધ છો, મોટું વચન આપસ તો એની પાબંદી કરસ, હું તારી પાસે હાથ જોડીને માંગુ છું. દેજો દીદાર તુસી મહાવરદાતાર, હમ તેરે ચરણે લાગુ. યા માલિક, તું જો દીદાર આપવા તૈયાર થતો હો તો હસન કબીરદીન તારા પગે પડવા તૈયાર છે,
તારા પગ ઉપર માથું મૂકવા તૈયાર છે, તારા પગ ઉપર પોતાની પેશાની ઘસવા તૈયાર છે. માલિક, હું તને પગે લાગુ છું, તો મને દીદાર દે, હમ તેરે ચરણે લાગુ. પીરોની વિનંતી બતાવું છું મમીનો, અને પીર સદરદીને માન્યું. 12 મહિના સુધી બંદગી કરી, દીદાર નો થયા 12 મહિના સુધી. તો હસન કબીરદીન અનત અખાડામાં લખે છે, કેમ માંગ્યું પીર સદરદીને, સાંભળજો મમીનો. હા સાંજી, 12 માસ ગુર તપ જ સાધ્યા, 12 મહિના સુધી મારા બાપે તપ એટલે બંદગી કરી, 12 માસ ગુર તપ જ સાધ્યા, રહ્યા તે દર દરવાજેજી. ઇમામના દરવાજા ઉપર બેઠા રહ્યા કે માલિક, 12 મહિના થી આવ્યો છું, દીદાર બંદગી કરી જો છું, દીદાર જોઈ છે. 12 માસ ગુર તપ જ સાધ્યા, રહ્યા તે દર દરવાજે, મહેર કરો મારા મૌલા, મહેર કરો મારા મૌલા, આપ દિયો દીદાર અલી અનત અનત કે. 12 મહિના થી આ કહું છું માલિક, દયા કર, મહેરબાની કર, કરમ બક્ષીસ કર, આશીર્વાદો મોકલ અને મને તારા દીદાર દે. પછી સદરદીની વાતો માનતો જ નથી કહું છું તો, એટલે બીજો તરીકો અપનાવ્યો. તરીકો જુઓ, પોતાના જ્ઞાનમાં લખે છે, એ જે હૈરે કે ભીતર અગન જલતી રે પિયા. હવે તરીકો બદલાયો, કે યા મોલા, હૈરું એટલે દિલ, મારા દિલ ભીતર એટલે અંદર, મારા દિલ ની અંદર આગ સળગી રહી છે, તારા વગર હું બળી રહ્યો છું, આગ લાઈ લાગી છે કારી. હૈરે કે ભીતર અગન જલતી રે પિયા, સો તુહી તુહી બુજાવન હાર, મહેરબાન મેરે, સાહેબ મેરે, દયાવંત મેરે, આશા તુજરી ના સો દિન જાવેંગો કૈસા પિયાજી કે. તુમારો મહેરબાન છો, દયાળુ છો, મને દીદાર દે, આગ લાગી છે, સળગી રહી છે, પીર સદરદી મરી રહ્યો છે, તું દીદાર દે ને. પછી બીજી ઘડી માં કે છે, નથી દેવા દીદાર, નહીં દેતો, તારી ઈચ્છા ન હોય તો હું જબરદસ્તી નહીં કરું, પણ મારા દિલમાં એક બીજો ભાવ છે. એ શું છે? પીર સદરદી કે છે, એ જે ચરણ ભેટાડો યાસા, હા માલિક, કે તારા પગ ને ભેટો તો કરા, તને પગે લાગવાનું મન થાય છે. પીર સદરદીન એમ કે પગે લાગવા માટે આવે, કે સદરદીન પગે લાગી લે, સામે આવે ને તો હું પગે તો લાગી લઉં પણ ઊંચું થઈને જોઈ બી લઉં કે મોલા બાપુ આવી ગયો છે. પગે લાગવાના માને દીદાર, અરે પીર ની વિનંતી તો જુઓ, ચરણ ભેટાડો, ચરણ એટલે પગ, ભેટાડો એટલે મિલાવો, ચરણ ભેટાડો યાસા, નજર મિલાવો રે પિયા, હૈરા માં મહેર જ લાવો, મહેરબાન મેરે, સાહેબ મેરે. પીર આવી રીતે માંગતા હતા, અને હકીકતી દીંદારો, પીર સમસ્ત તો કમાલ કરી નાખી. અબ તેરી મોહબ્બત લાગી બોલો છો ને, એમાં પીર સમસ્ત બોલાતા, તેરી સુરત કા પીર સમસ્ત પિયાતા. પીર સમસ્ત ની પ્યાસ છે તારી સુરત જવાની, તારા દીદાર કરવાની, તારા દર્શન કરવાની. તેરી સુરત કા પીર સમસ્ત પિયાસા, દર્શન દાન દિલાવો મેરે સાહેબ, અબ તેરી મોહબ્બત લાગી. સમજા મતલબ, કે હું તારી સુરત નો પ્યાસો છું મૌલા, તારા દીદાર જે છે ને એ પીર સમસ્ત ને તું દાન માં દે, દર્શન દાન માં દે, દાન એટલે ભીખ, ખેરાત, ખેરાત તરીકે દે. પીર સમસ્ત ચોલી ફેલાવે છે, પીર સમસ્ત ના અહેવાલ તને પસંદ ના આવતા હોય, પીર સમસ્ત ની બંદગી તને પસંદ ના આવતી હોય, પીર સમસ્ત ઉપર તું રાજી ન થતો અને દીદાર ન આપતો, તો યા મૌલા ભીખ માં તો દે, અરે ભીખ દે, ખેરાત દે, દર્શન દાન દિલાવો મેરે સાહેબ, અબ તેરી મોહબ્બત લાગી. પીરો આવી રીતે માંગ્યું છે, પીરો આવી રીતે માંગ્યું છે, અને આંખમાંથી આંસુ પાડતા હતા પીર, રોતા હતા પીર. અરે તમે માંગશો ને, તમે આમ બોલશો ને, અરે તમે ગિરિયાદારી કરશો અને બે આંસુ અગર આંખમાં આવી ગયા ને, તો 1000 વર્ષની બંદગી કરતા એ આંસુ ની કિંમત વધારે છે. કાં તો કે તમે તમારા મૌલાના ઈશ્કમાં રોયા, મૌલાની મોહબ્બતમાં તમારી આંખો ભીની થઈ ગઈ ને ટીપાઓ બહાર આવી ગયા. તમે એવી આજીજી કરશો ને, આપણે કહીને કોઈ મરી ગયો હોય ને, એના પાસે કોઈ બાઈ કે ભાઈ રોતો હોય ને, આપણે એને છાનો રાખીએ તો બહુ રૂવે, પછી સમજ્યો માણસો હોય ને કહીશે મિશનરી ભલે રોવે, કે થોડોક રોઈશે ને તો એનું દિલ હલકું થઈ જશે, કે દિલ હળવું થઈ જશે, રોવા દો, કે દિલ બહુ ભારી થઈ ગયું છે. તમે રોવો બંદગીમાં, 1/2 કલાક રોવો, વાંધો નહીં, પોણી કલાક રોવો, ભલે આંસુઓ દળદળ દળદળ પડતા હોય, તમે રોવો ને તમારું દિલ સાફ થઈ જશે, દિલ ઉપરનો મેલ ધોવાઈ જશે, ઇમામના ઇશ્કમાં આંસુ પડશે, અને એવા હાલતમાં તમે 5 વખત ભી યાલી બોલી નાખશો ને, તો એ આસમાનના સીનાઓ ફાડીને અરશે અઝીમ સુધી પહોંચી જશે અને મુર્તઝાલીની મહેરબાની ઉતરશે. તમે આંસુ પાડતા શીખો, તમે રૂવો એને એને રૂવરાવો, તમે આંસુ પાડો અને ધણીને રાજી કરો કે એ બી જજ્બાતમાં આવે અને તમારા ઉપર રહેમતની નજર મોકલી દે. હકીકતી દીનારો,
તમે સાંભળ્યો કે તારીખ ફરિસ્તામાં રખેલું છે, મોહમ્મદ હાસિમ ફરિસ્તા એનો લખવા વાળો બહુ સ્ટાન્ડર્ડ કિતાબ છે. એને લખ્યું હતું કે એક વખત ફરિસ્તાઓની સામે ખુદાવંદ તાલાએ કીધું હતું કે તમે દુનિયામાં જાઓ અને મારા પસંદની જે ચીજ તમને ઠીક લાગે એવી એક એક ચીજ લ્યાવો, જાઓ કી મારી પસંદની. પછી ફરિસ્તાને જેને જે ઠીક લાગ્યું ને એ લઈ ગયા. કોઈને પસંદ આવી કે ફલાણો ભાઈ બંદગી બહુ કરે છે, 40 વર્ષથી બંદગી કરે છે, એને બંદગી લઈ લીધી. કે ફલાણા ગુલામ હુસેનની બંદગી એ લઈને ઉપર ગયો. કોઈને લાગ્યું કે ફલાણા ભાઈ સખાવત બહુ કરે છે, કરોડો રૂપિયા દાનમાં વાયતા, નામ લખી લીધું ફલાણા ભાઈ, એની સખાવત લઈને જાઓ. કોઈને થયું કે ફલાણો ભાઈ ગરીબોના માટે બહુ કામ કરે છે, પરગજુ છે, તો એનું પરગજુ પણ લઈને ગયો. જેને જે કોને લાગ્યું ફલાણો માણસ બહુ નમાઝો પડે છે, એની પેશાની ઉપર નિશાન પડી ગયા છે, એની નમાઝો લઈને ગયો. બધાનું નોખું નોખું ફરિસ્તાઓ લઈ જતા હતા. એક ફરિસ્તો જેને કાંઈ નહોતું મળતું ફરતા ફરતા, એ બી બધા ફરિસ્તાનો ટાઈમ પૂરો થયો તો ખુદાવીન પાસે પહોંચ્યા. ખુદાવીન પૂછે છે તમે શું લાવ્યા છો? કોઈએ કીધું બંદગી લાવ્યો, કોઈએ કીધું નમાઝનો ઝખીરો લાવ્યો, કોઈએ કીધું દસૂન લાવ્યો, કોઈએ કીધું યા મૌલા કે હું સખાવત લેવો છું, દાન લેવો છું, ગરીબની સેવા લેવો છું. બધી ચીજો આવતી ગઈ. પછી એક ફરિસ્તો સામે આવ્યો, ખુદાવીન પૂછે છે તું શું લાવ્યો કે? તો કે મને કાંઈ ન મળ્યું મારા મૌલા, મને કોઈ સારી ચીજ નહોતી દેખાતી કે. પછી એક માણસ રોતો તો કે, તારી મોહબ્બતમાં રોતો તો ને દીદાર માંગતો તો કે મને દીદાર દે, મારા ઉપર દયા કર. એવો રોવે કે મને એના ઉપર દયા આવી અને મેં એના બે આંસુ લઈ લીધા. બોલા આ આંસુ લેવો છું, તને ઠીક લાગે તો રાખજે. ખુદાવંદે એલાન કર્યું કે મને મારી ઇજ્જત અને જલાલના સોગંદ છે કે આ બધી ચીજોમાંથી મને આ બે આંસુ પસંદ છે. કારણ કે મારા મોમને મારા પ્રેમ અને મોહબ્બતમાં આંસુ પાડ્યા છે, મને એ પસંદ છે. તમે મમ્મીનો પ્યાર અને મોહબ્બતથી વિનવો એને, અરે રૂવો એની પાસે, ગિરિયાદારી કરો. એટલે તો બિચારા મુખી લાઈટ બંધ કરાવે છે કે કોઈ કે નહીં કે ઓલી ફલાણી બાઈ રોટી હતી, દેખાય તો કે નહીં તો ખોજા તો બહાર નીકળીને વાતો કરે. ઓલી ફલાણી નુરબાનુભાઈને જોઈ તી તમે તો કે કાં શું હતું? બંદુકીમાં એવી રૂવે, એવી રૂવે, એવી રૂવે કે મને લાગે છે કે સાસુએ મારી હશે કે. તો મોલા બાપાને એમ થયું કે આ બધી એવી નિંદાઓ ન થાય એટલે લાઈટ બંધ કરો, એટલે કોઈ કોઈને જુએ નહીં કે. તમારા આંસુ મોલાને દેખાતા હોય, બીજા કોઈને દેખાય નહીં હો. અને આંસુ પડવા દો જમાત ખાનાની જાઝમ ઉપર, ભરે પડતા જાય આમ, એ ગણતો રહેશે કે મારા રોહાની બચ્ચાઓ મારી મોહબ્બતમાં કેટલા આંસુ પાડે છે. એક એક આંસુ એક એક હજાર વર્ષની બંદગી જેટલો થશે. અને રોઈશો ને મોહબ્બતમાં આંસુ પાડશો ને, દિલ એટલું બધું ખુલી જવાનું, સાફ થઈ જવાનું, પ્યોર થઈ જવાનું. અને એવા દિલથી 5 વખત બીજો મૌલાનું નામ નીકળે ને તો મુર્તજાલી હાજરીમાં દીદાર દેવા તૈયાર થઈ જાય. અને મૌલાની તો દુઆ છે મમ્મીનું, તમે હાજરીમાંનું ફરમાન સાંભળ્યું? મૌલાની તો દુઆ છે કે અમે દુઆ ફરમાવીએ છીએ કે આ દુનિયા છોડી જતા અગાઉ એક વખત તમે હઝરત અલીના નૂર વડે ભરપૂર હો, એવી અમારી દુઆ છે. મરી ગયા અગાઉ એક વખત તમને મુર્તજાલીના નૂરના દીદાર થાય, ઇમામ કે મારી એવી ઈચ્છા છે. જયારે એની ઈચ્છા છે તો વાત તેની છે મમ્મીનો, લેટ કેમ થઈ રહ્યું છે? એની તો ઈચ્છા છે, હવે અમારી ઈચ્છા થવી જોઈએ. રોઈ દે ને રોવડાવો, એવા રૂ કે એ ભાગતો ભાગતો આવે અને કે લે જોઈ લે કેટલો જોવો છે, કર દીદાર, થાય ત્યાં સુધી કર. અને તું જ્યાં સુધી નહીં કે મૌલા જા ત્યાં સુધી નહીં જાઉં બસ, એવી રીતે બેસી જાય. આ મારો મૌલા છે મમ્મીનો, પણ કરો એવી રીતે, આવો અને રૂવો મમ્મીનો અને એને રોવડાવો અને પછી જુઓ કે મોહબ્બત કેવી જોશમાં આવે છે. ચીફ જમાત ખાનાની આ છેલ્લી વાયસ આવ્યો ત્યારે પેલી ને જવાના પેલા છેલ્લી 2.5 કલાક ને 10 મિનિટ માથે આટલું બધું હું બોલ્યો. તમે બી વાહવા કરીને વયા ગયા અને હું બી પરમથી રવાના થઈ જાઉં, એનો મતલબ કઈ? થોડુંક બીજો ગ્રહણ કરી લ્યો ને મમ્મીનો, થોડુંક થોડુંક બીજો તમે ગ્રહણ કરો ને. હું તમારી પાસે બીજું કઈ નથી કહેતો, તમે નહીં આપતા ઇમામને પૈસા, નહીં આપતા ફંડ ફાળા, નહીં આપતા ડોનેશનો, નહીં આપતા કોઈ જાતનું ઇમામને જરૂર નથી. તમે બે વખત ખાને આવશો, બે વખત ખાને આવો, મૌલાના ખાતર આવો, એ મૂકી દઈએ એની પહેલા બે વખત ખાને આવો મમ્મીનો, બે વખત ખાને આવી જાઓ, ઇબાદત કરો, દુઆ પડો, તસ્વી કાઢો, ન્યાજ પીઓ, મૌલાને રાજી કરો અને દસૂન જેટલી ચોખ્ખી અપાય એટલી આપો. જુઓ એ માલિક તમને શું આપે છે મમ્મીનો. મૌલા પાસે દુઆ માંગશો, યાલી યા હાજર ઇમામ તુ ગજ્જમા જી કુલ મુશ્કેલીઓ આસાન કર,
યાલી તો ગજ્જામાજી ને કુમે દો પૂરી કર યાલી તો ગજ્જામાજી આફત બલા બીમારીઓ દફે કર યાલી તો ગજ્જામાત ને ધંધા રોજગાર કમાણીમાં અખૂટ બરકતે યાલી તો ગજ્જામાત ને સુખી સલામત અને આબાદ રાખ યાલી તો ગજ્જામાત ને સવાર સાંજ જમાત ખાને આવવાની આલા હિંમતે યાલી તો ગજ્જામાત ને દસોન સુખરી તને ઇબાદતમાં પૂરા રખ યાલી તો ગજ્જામાત ને બંદગીમાં રૂહાની રોશની પેદા કર યાલી તો ગજ્જામાત ને તારો નૂરાની દીદાર નસીબ કર યાલી તો ગજ્જામાત નો માલ જાન આલ ઔલાદ ઇઝ્ઝત ને ઈમાન સલામત રાખ યાલી તો ગજ્જામાત ને જીવનના છેલ્લા દમ સુધી તારા ઘરની તેમજ ગજ્જામાત ની ખિદમત કરવા શક્તિશાળી બનાવ યાલી તો ગજ્જામાત ઉપર ખૂબ ખૂબ રાજી થા યાલી તો ગજ્જામાત ને હકીકત થી સમજ દે યાલી તો ગજ્જામાત ની કુલ આફતો કુલ બલાઈઓ બીમારીઓ તકલીફો ને નાબૂદ કર યાલી યા નૂર મૌલાના સકરીમ અલ હુસૈની હાજરી માં કેનેડામાં જલ્દી થી કદમ મુબારક ફરમાવી જમાત ને તારો જાહેરી બાતો ની મધુરાની દીદાર નસીબ કર ગુર જમાત કે હાય જિંદા અલા મેરી સલવાત પડો મોમન જાણતો હોય કે નહીં ઇમામ ને કેટલું આપ્યું છે ખેતરીઓ છે કે નથી છે એ તો મોમન ને ખબર હોય અને સાચા દિવસે આપ્યું હોય ને બેકાર નથી જવાનું અને જો તમે એમ સમજતા હો કે ઇમામ અમારો પૈસો ખાઈ જાય છે નથી આપતો પાછો તો દિનદારો એક વાત કહું તમને ઇન્ડિયામાં અમે ઘણી ગરીબ ભાઈઓને જોઈ છે ઘણી વિધવા ભાઈઓને જોઈ છે ઘણી એવી ભાઈઓને જોઈ છે કે જેના બચ્ચાઓ નથી પાડતા બિચારી પારકા ઠામ ઉટકતી હોય બીજાઓના ઘરમાં ઝાડુ કાઢતી હોય બુઢાપામાં વિધવા હોય એક બે બચ્ચા હોય તો એને ભણાવતી ગણાવતી હોય એક ભાઈ સાત આઠ ઘરમાં કામ કરે એક કલાક ઓના ઘરમાં એક કલાક ઓના ઘરમાં બે કલાક બીજાના ઘરમાં કાયા ન બી હાલતી હોય ને બુઢાપુ હોય કાંઈ બી હોય તો બી કામ કરતી હોય અને કાંડી મોલ્લામાં જ્યાં ત્રણ ત્રણ ચાર ચાર માળના બિલ્ડિંગો છે જેમાં લિફ્ટ નથી ને એ ઘરોમાં ચડતી હોય ને ઉતરતી હોય બિચારી જેવી માલિકન કામ બતાવે કરવું પડે દરાયાઓ ને પિતાયાઓ ને આલિયાઓ ને ઓરુલિયાઓ ને એ બિચારી કહી ન શકે કે બુઢાપામાં ઉતરાતું કે ચડાતું નથી ચાર ચાર માળા એ તો નોકરી કરવી તો બધું કરવું પડે અને ત્યાં તમારી ઘરે ઓલા કઈક પહેરે છે ને પ્લાસ્ટિકના ઠામ ધોવા માટે હા એ ત્યાં નથી એમ વિનો અને ઓલા સાબુના પાણીથી નેવાથી ધોતાય તો એવું બી નથી તો બિચારી રાખ અને ધૂળ લઈને ઘસતી હોય કાંકરાઓ લાગે ને ચામડીઓ છોલાતી જાય આવી રીતે કામ કરી સાત આઠ ઘરે કામ કરે અને મહિને કેટલા મળે અને જે ઘરે કામ કરી નીકળે ને એ ઘરમાં વાસી ખાવાનું બચ્યું હોય દે આ લઈ જાઓ બિચારી લેતી આવે વાસી ખાવાનું ખાય છોકરા એક બે હોય તેને બી ખવડાવે અને 25-30 રૂપિયા કે 40-50 રૂપિયા પાડી લીધા હોય ને કમાણી કરી હોય એ મૌલાને દસોન લાવીને દે મુખીના મુખી બાપા અમારથી આ દસોનના પૈસા છે હાથમાં છાલા પડ્યા હોય આખી જિંદગી એઠવાડો ખાધો હોય બચેલું ખાધું હોય પણ દસોન લાવીને પાટ ઉપર મૂકતી હોય ભલા હું તમને એક વાત કહું જો ઈમામ એવા પૈસા ખાઈ જતો હોય કરીમ અલ હુસૈની એવા પૈસા જો ખાઈ જતો હોય તો મમ્મી નો અમે ઘણા બુઝુર્ગ લોકો પાસેથી સાંભળ્યું છે કે ગરીબ નો માલ નહીં ખાવાનો અને ગરીબ નું ખાય તો ફૂટી નીકળે અંગુમાં બહુ ખરાબ હાલત થાય પણ આ તો ધણી 1400 વર્ષથી ખાય છે નથી ખાતો મોમીનો એ તો પાછા આપી દે છે અમને ઈમાન નથી મોમીનો હકીકત કહું છું મેં જતા વખતે દિલ નથી માનતું કે કેમ દઈ દઈ અરે તમે મોહબતથી દઈને તો જુઓ દઈને તો જુઓ એક વખત અમે એવા લોકોને જોયા છે 14 વર્ષની ઉંમરમાં ભદ્રેસરથી આવી કચ્છ ભદ્રેસરથી અને મુંબઈમાં ચણા વેચવા વાળો એક કિસ્નારી અમે જોયો છે ખાવાનું હતું ખાવા મોમીનો દસોન દેવાની વાત મૂકી જો ખાવાનો હતો ચણા બમરાની ફેરી કરતો હતો અને એ માણસ ઇમામે કીધું એક વખત દસોન દેતા ખોરાવીને પેલે દેતો હતો શાદી કરી છે દીકરો થયો છે અને હવે આઠ ખાનાની રોજની કમાણી થાય છે એ જમાનામાં આઠામાં ઘણા હતા છોકરો માંદો સાજો રહીએ દવાઓ લેવી કરવી હોય દૂધ લેવાનું હોય આઠાના પૂરા નથી થતા માલિક